જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. સંબંધોની વાતમાં પ્રવેશ કરતા પહેલા શા માટે આ છે એની કેટલીક ચોખવટ કરી લઉં. અમારા બહુ જૂના મિત્ર ગોંડલના સાયરામ દવે અહીં આવવાના હતા, પણ એમના પિતાશ્રીની તબિયત થોડી નાદુરસ્ત હોવાને કારણે આવી ન શક્યા, નહીતર મારી સાથે જ નીકળવાના હતા. એ અચાનક ટહુક્યા કે એક સરસ કાર્યક્રમ છે જવા જેવો અને સરસ માણસો છે મળવા જેવા. અને આપણે ત્યાં સંસ્કૃતમાં એમ કહેવાયું છે કે યોજક તત્ર દુર્લભ. તમારી પાસે બધું હોય પણ યોજક, એનું આયોજન કરનાર યજમાનો ન હોય, તે બધું દુર્લભ છે, રેર છે. એ નિમિત્તે મારે આવવાનું થયું, મળવાનું થયું, અને અમે એમ નક્કી કર્યું કે કંઈક એવી વાતો કરીએ. આ તો આમ ભારત છે ને, હું હસતા હસતા કહેતો હોઉં છું કે ભાષણ પ્રધાન દેશ છે. આપણે આમ કૃષિ પ્રધાન દેશ છીએ એવું કહેતા હોઈએ છીએ, પણ ખરેખર આપણે ભાષણ પ્રધાન દેશ છે. લોકો બોલતા હોય છે, મારા જેવા ઘણા બધા મિત્રોને બોલવાની આદત હોય છે, મિત્રો સાંભળતા પણ હોય છે, કારણ કે સમય જ સમય છે બધા પાસે. બોલવાનો પણ સમય છે અને સાંભળવાનો પણ સમય છે, પણ વિચારોના વાવેતર થતા નથી. સરસ એક વાત કહી અહીં ભરતભાઈ, પાવરફુલ સુપર પાવર સોસાયટીની, નોલેજ ઇઝ પાવર એવું કહેવામાં આવે છે. નોલેજ ઇઝ પાવર, હું એમ કહું છું કે આ વાત ખોટી છે. નોલેજ ઇઝ નો પાવર. તમને એમ થતું હશે કે અમને રાતના બેસાડી રાખ્યા છે, તમે બધા ભેગા થયા છે અને તમે આવી વાત કરો છો કે નોલેજ ઇઝ નો પાવર. પણ હું એમ કહું છું કે એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. જ્ઞાનમાં શક્તિ નથી, જ્ઞાનના ઉપયોગમાં શક્તિ છે. ગમે તેટલું જ્ઞાન આપણે ઘરમાં રાખીને બેઠા હોઈએ, જ્યાં સુધીનો આપણો ઉપયોગ નથી કરતા ત્યાં સુધી એની શક્તિ નથી. અને એટલે જ આ કાર્યક્રમનું આયોજન થયું છે, અને એટલે જ મને બહુ ઉમળકો થયો છે એ બોલવાનો, કે સંબંધોની જરૂરિયાત અને જરૂરિયાતના સંબંધો ઉપર હું બોલું. કારણ કે જ્ઞાનના ઉપયોગની વાત છે, મારે આટલી જ ભૂમિકા બાંધવી હતી. ભૂમિકાઓ સામાન્ય રીતે ગંભીર રહેતી હોય છે, પણ આપણે તો સંબંધોની વાત કરવી છે, બહુ હળવી વાત છે. કવિ કહે છે કે રેમન ચાલ મોહબ્બત કરીએ, રેમન ચાલ મોહબ્બત કરીએ, નદી નાળામાં કોણ ડૂબે, ચલ ડૂબ ઘૂઘવતે દરિયે. નદી નાળાને ખાબોચિયામાં ડૂબવી ડૂબીને શું ડૂબાવું, એમાં તો છબછબિયા થાય. ચલ ડૂબ ઘૂઘવતે દરિયે, મારે આપણે મારી સાથે ઘૂઘવતા દરિયામાં લઈ જવાના છે સંબંધોના. ભાઈ વાત કરી કાનજીભાઈ કે આ ભાઈ છે એનો તો સંબંધ જ થયો જ નથી, એવો તમને બધાને અત્યારે થતું હશે, કે આ થોડી ઓથોરિટી કહેવાય. આવી ગયા છે બોલવા માટે પાછા ભગવા જભવા પહેરીને, અને એ પાછા આપણને શીખવાડશે કે સંબંધો શું કહેવાય. હું એનો જવાબ તમને આપું, આમ મને તો બહુ વર્ષોથી જોતો આવું છું. એ આપણા દેશની અંદર ને દુનિયાની અંદર સૌથી વધારે ચિંતન થયું છે મૃત્યુ ઉપર, બરાબર. આ દેશની અંદર તો મોક્ષની, મૃત્યુની, નિર્વાણની અદ્ભુત ચિંતન પરંપરા રહી છે. મૃત્યુ ઉપરની વાતો કોઈ મરેલા માણસ આવીને કહી છે ખરી તમને? કોઈ અનુભવી આવીને કહી ગયો છે કે આ મને અનુભવ થઈ ગયો એટલે હું તમને સંભળાવું એમ, કે આજે આપણે ફલાણા ભાઈ પ્રેત થઈ ગયા એમનું પ્રવચન રાખ્યું છે કે આવીને કહેશે કે મૃત્યુ શું છે? મારું એટલું જ કહેવાનું છે કે આટલા બધા બિન અનુભવી લોકો જો મૃત્યુ ઉપર કહી શકે, તો હું એક લગ્ન ન કર્યા હોય પણ જાનમાં જનારો માણસ સંબંધો ઉપર કેમ ન બોલી શકું? એટલે આમ ચોખવટ તો કરવી પડે, નિતર એમ થાય નહીં. સાથે પ્રવાસ કરવો હોય પેલા વિશ્વાસ તો તમને બેસવો જોઈએ ને પ્રવાસ કરવાનો. તમને વિશ્વાસ ના બેસે તમે પ્રવાસ કેમ કરશો મારી સાથે? સંબંધ બહુ ગોગવ તો દરિયો છે. હું તો હસતા હસતા એમ કહેતો હોઉં છું ને, મને જયારે કોઈ પૂછતા હોય છે ત્યારે હું કહેતો હોઉં છું કે માણસ માત્ર પ્રેમને પાત્ર છે. માણસ જન્મતો હોય છે, આંખો ખોલતો હોય છે, ત્યારે જ પેલો પ્રેમ એની માને કરતો હોય છે, નથી કરતો હોતો. નહીતર તો એ રોવાનું બંધ કરીને આ દુનિયાની અંદર સ્થિર થાય જ કેવી રીતે? અને માણસ જતો હોય છે ત્યારે એને કેટલાક લોકો પ્રેમ કરતા હોય છે ને, એટલે તો એ જાય ત્યારે એને વળાવવા આવતા હોય છે, નહીતર તો એમને મત ન પડ્યા રે લોકો ઘરની અંદર. એટલે આખું એક સરસ મજાનું વર્તુળ છે, આમાં ક્યાંય ખૂણાઓ નથી. આ વર્તુળ છે, આપણો સંબંધ વર્તુળ જેવો. વર્તુળને હોય કદી ક્યાંય છેડો? સંબંધ આવો હોય, કોણમાં છેડા હોય,
વર્તુળમાં ન હોય. એટલે મારે આ વાત કરવી છે, મારે સંબંધોની વાત એટલા માટે કરવી છે. હું તો ઘણી વાર એમ કહેતો હું કે સંબંધ છે ને એ પહેલો ભોગ માગી લે, હંમેશા સમયનો માગી લે. એટલે મને જ્યારે મિત્રો પૂછતા હોય કે તમે સંબંધ ઉપર આટલું બધું ચિંતન કર્યું, આટલું બધું નિરીક્ષણ કર્યું, પણ સંબંધ કેમ હજી કર્યો નહીં, એટલે મેં એમ કહ્યું કે મારે સંબંધને ન્યાય આપવો છે ને, એટલે સંબંધ કરવા બેસીને જો ચિંતન કરવા બેસત પછી તો એવું થાય ને, સ્વાભાવિક પ્રક્રિયા છે. કે એક બહુ મજાની પંક્તિ છે સુરેશ દલાલની કે રાત દિવસનો રસ્તો વાલમ એમ ખૂટશે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. પછી એવું થાય કે લેખકો પ્રેમની વાતો જ કરતા રહી જાય. તમારે સંબંધ જો નિભાવવો હોય, સંબંધ જો દીપાવવો હોય, સંબંધની અંદર જો તમારે ખાતર નાખવું હોય તો સૌથી પહેલો તો સમય આપવો પડે. એટલે મેં એમ નક્કી કરેલું કે મારો સમય મારી તપસ્યાને પહેલાં આપીશ અને પછી જીવનની ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે એને આપીશ. એટલે હવે એ સમસ્યાઓને આપણે વેલકમ કહીશું તપસ્યાઓ પૂરી થયા પછી. અને આમ રમૂજમાં હું કહેતો હોઉં છું આમ શું માટે જરૂરિયાતના સંબંધો એવું શું કામ કે, મને બહુ મજાના આમ ટૂચકાઓ યાદ આવે એના માટે. અને એક ટૂચકો છે બહુ મજાનો, હમણાં જ મેં વાંચ્યો કે દરિયા કિનારો હતો અને એક સ્ત્રી ત્યાં દરિયા કિનારે બેઠા હતા, વેકેશનનો સમય હતો અને મેડમ બેઠા હતા ત્યાં. અચાનક દરિયામાં તણાતો 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 એક શીશો આવ્યો. શીશો આવ્યો એટલે એને તો શીશો ખોલ્યો, શીશામાંથી આમ ધુમાડો નીકળ્યો અને અંદરથી એક જીન નીકળ્યો. અને જીને એમ કીધું કે હું તો અલાઉદ્દીનના જમાનાથી અહીં કેદ થઈ ગયેલો છું, પણ તમે મને અત્યારે મુક્ત કર્યો એટલે હું તમારી ત્રણ ઈચ્છા પૂરી કરીશ. પણ એમ કે હું મૂળ તો અલાઉદ્દીનનો જીન હતો એટલે મને એવી ટેવ નથી કે કોઈ એમ કે કોઈ સ્ત્રીની એમ કે મારે એમ કે કોઈ ખિદમત કરવાની હોય. અમે તો ક્યાં હુકમ મેરે આકા કહેવાથી ટેવાયેલો છું. એટલે તમે જે ઈચ્છા કરો મને વાંધો નથી, પણ તમારા પતિને તમે જે ઈચ્છા કરો ને એનાથી 10 ગણું મળશે. આ તો મારે આપવું પડે કારણ કે હું તો એમ કે અલાઉદ્દીનનો ગુલામ. એટલે પેલા મેડમે કહ્યું કે મને એક કામ કરો એમ કે દુનિયાની સૌથી વધારે શ્રીમંત સ્ત્રી બનાવી દો. એટલે જીનકે કહેતો તમારા પતિ તમારાથી 10 ગણા શ્રીમંત થશે, સૌથી વધારે શ્રીમંત પુરુષ થશે. કે કાંઈ વાંધો નહીં. જીનકે કે ધ્યાન રાખજો, અમારા જમાનાથી શરૂ કરીને અત્યાર સુધી એક વખત પૈસો આવી ગયા પછી બીજું ઘણું જતું રહેતું હોય છે. એટલે મેડમ કે કાંઈ વાંધો નહીં, તમારે ચિંતા નથી કરવાની, આપો. એટલે ગ્રાન્ટેડ, જાઓ પૂરું. બીજું તો કે મને દુનિયાની સૌથી સુંદરમાં સુંદર સ્ત્રી બનાવી દો. એટલે જીનકે કે તમે જો દુનિયાની સુંદરમાં સુંદર સ્ત્રી હશો તો તમારા પતિ છે એ દુનિયાના સુંદરમાં સુંદર પુરુષ થશે. તમે સૌથી વધારે પૈસા એને અપાવ્યા અને સૌથી વધારે સુંદરતા અપાવો છો, પણ તમારું રહેશે શું પછી? એટલે કે તમારે ક્યાં ચિંતા કરવાની છે, તમે આપો ને. આપી દીધું, સુંદરમાં સુંદર સ્ત્રી, સૌથી વધારે પૈસા. પછી પછી જીને એમ કીધું કે ત્રીજી વિશ. એટલે મેડમ એમ કહ્યું કે મને એક હળવો હાર્ટ એટેક આવે. જરૂરિયાતના સંબંધો. અને તમે વિચાર કરો કે તમને બધાનું હસવું કેમ આવ્યું, નિદ્ર તો આપણને હસવું આવે જ નહીં. તો વિચારજો, આ ક્યાંક ને ક્યાંક આ વાત આપણા હૃદયમાં છુપાયેલી હોય તો હસવું આવે, એમને થોડું આવે. બરાબર. આપણે ત્યાં હું ઘણી વાર એમ એક વર્ષો પહેલા એક વાર્તા વાંચેલી બહુ સરસ હતી કે એમ કે એક વ્યક્તિ વરદાન માગે છે કે મને બીજા વિચારો જાણવા મળે, પણ એની સાથે સાથે વરદાનમાં ભેગી હોય ને એવું એક મને હમણાં SMS આવેલો કે લાઈફ ઇઝ બ્યુટીફુલ, જિંદગી બહુ સરસ છે. પછી ઉપર ફૂદડી કરીને નીચે લખ્યું હતું કન્ડિશન એપ્લાઈડ, શરતોને આધીન. અમારે ઘણી વાર ઇન્સ્યોરન્સ વાળા મિત્રો આવે ને હું એમ કહેતો હું કે તમે પહેલાં મને ફૂદડીઓ વંચાવી દો, પોલિસી ન વંચાવો તો કાંઈ નહીં. જેટલી ફૂદડી હોય ને કે આ તમારી કંપની જે છે એનો વીમો કોણે ઉતાર્યો છે, તો મને કહો તમે મારો વીમો ઉતારો, પણ એ પૈસા લઈને જતી રહેશે તો એનો વીમો ઉતારેલો છે કે નહીં એમ. એટલે વાત આવી છે આપણને બધાને હસવું આવ્યું. હું ઘણી વાર કહેતો હું એ માની લો કે આ તો ઠીક છે વ્યાખ્યાનનો કાર્યક્રમ છે, મને બહુ આનંદ થયો કે સુરતની અંદર તમે બધા વરાછા રોડ ઉપર એક એવી સરસ સંકલ્પના લઈને બેઠા છો કે આ વિચાર યાત્રાના સહભાગી બનવા માટે આવા સરસ દિવસે રવિવારની રાત્રે તમે બહુ શોર્ટ નોટિસની અંદર આટલા બધા લોકો આમ હકડે છઠ ભરાઈને બેઠા છો. બાકી સામાન્ય રીતે સંગીતના નાટકના એવા બધા કાર્યક્રમો હોય તો હાઉસફુલ ઓડિયન્સ હોય એવું બને. હવે એમાં શું થતું હોય હું ઘણી વાર ઓબ્ઝર્વ કરતો હું,
આમ માની લો કે ગઝલનો સરસ મજાનો કાર્યક્રમ ચાલતો હોય, જગજીત સિંહ જેવા કોઈ ગઝલકાર એમ કહેતા હોય કે કબ કે બિછડે હમ આજ યહાં આકે મિલે, એમ કે જિસ તરહ સુખે હુએ ફૂલ કિતાબો મેં મિલે, આમ તેમ. એટલે હસબન્ડ વાઈફ બી ભેગા આવ્યા હોય સાંભળવા માટે, 20-25 વર્ષથી ભણેલા હોય ભેગા આવ્યા હોય સાંભળવા માટે, બે આમ ધન્ય થઈ જાય, આમ આમ પીગળી જાય, ભાવ વિભોર થઈ જાય. મારા જેવો બેઠો બેઠો જોયા રાખે કે આ સુખે હુએ ફૂલ કિતાબો મેં મિલે તો એના માટે છે કે જે છૂટા પડી ગયા હોય ને પછી મેળા ન હોય, આ તો ભેગા ને ભેગા છે, આ કેમ આટલા બધા ભાવ વિભોર થઈ ગયા છે, આ કોના ફૂલ યાદ આવી ગયા. બે બાજુમાં એક કારમાં આવીને બેઠા છે, બાજુમાં આવીને બેઠા છે, એક કારમાં પાછા જવાના છે અને પાછા પોતાની ઘેર જ જવાના છે, અને તોય આટલા બધા આમ ભાવ વિભોર થઈ ગયા. આ તો આ કંઈક જુદી કિતાબ ખુલવાની લાગે છે, બરાબર. એટલે હું કહું છું કે આપણને હસવું એટલે જ આવતું હોય છે કે આપણને જે મુદ્દા ઉપર રડવું આવતું હોય ને ક્યારેક, એને આપણે હસી કાઢતા હોઈએ છીએ. તો વિચાર કરજો, ઘણી બધી બાબતોમાં આપણને હસવું એટલે જ આવતું હોય છે. હવે તમારામાંથી તો આમ ઘણા બધા બહેનો છે, અને આ તો કપલ પ્રોગ્રામ છે એટલે સ્વાભાવિકપણે અહીં 33% અનામતનો મામલો જ નથી, બરાબર. આ તો 51% શેરનો મામલો છે. એટલે હું આમ કોઈ એમ કહે ને કે તમે આ સ્ત્રીઓ ઉપર ટૂચકા કરો છો, એક તો પછી સ્ત્રીઓનો એમ કે કંઈક ઘરમાં લેતા નથી, લગ્ન કરતા નથી, પછી સ્ત્રીઓ ઉપર ટૂચકાય સંભળાવો છો અમને એમ. એટલે હું તમને કહું કે એવું નથી કે માત્ર સ્ત્રીઓના જ મનમાં છે, 21મી સદીની અંદર જરૂરિયાતના સંબંધો બે પક્ષ એટલા જ વ્યાપ્ત છે. હું તમને બીજો એક ટૂચકો કહું, ચાલો. એક જુવાન સરસ મજાનો ફેશનેબલ મોડર્ન જીન્સ બીન્સ પહેરેલો દોડમદોડ એક શોરૂમની અંદર આવ્યો કે તાત્કાલિક મારે એમ કે આવો 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 એક ડ્રેસ જોઈએ છે, આમ આપનો આવી રીતનો, એમ કે મારી ગર્લફ્રેન્ડનો આજે બર્થડે છે અને મારે પ્રેઝન્ટ કરવાનો છે. એટલે તાત્કાલિક એમ કે સેલ્સ એટલે દોડમદોડ કરીને એની જે ચોઈસ હતી, એનું જે મેઝરમેન્ટ હતું, એ મુજબનો એક ડ્રેસ પેક કરીને આપી દીધો. થોડી વાર થઈ, જોન પાછો આવ્યો કે આ ડ્રેસ નહીં પણ મારે હવે આ મેઝરમેન્ટ આ પ્રકારનો આવો ડ્રેસ જોઈએ છે. એટલે પેલા સેલ્સ ગર્લે વિવેકપૂર્વક કહ્યું કે કેમ તમારા ફ્રેન્ડે પોતાની ચોઈસ બદલાવી નાખી? એટલે પેલો જોન કે ના ના, મેં ફ્રેન્ડ જ બદલાવી નાખી, માફક ના આવ્યું એમ, સવારે માફક હતું, સાંજે માફક ના આવ્યું, એટલે ચેન્જ કરી નાખ્યું એમાં શું. આ પણ જરૂરિયાતના સંબંધો છે, આ વાસ્તવિકતાની વચ્ચે આપણે સંબંધોની જરૂરિયાતની વાત કરવાની છે મિત્રો. આપણી વાસ્તવિકતા આપણી આસપાસની આ છે. દરેક વ્યક્તિ, પેલી મને બહુ ગમે છે પેલું પૈત્રીનું એક ગીત, કિતને અજીબ રિશ્તે હૈ યહાં પર, દો પલ મિલતે હૈ સાથ સાથ ચલતે હૈ, જબ મોડ આયે તબ બચકે નિકલતે હૈ. આપણા સંબંધો જે આપણે જે આખો ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી માંડીને બેઠા છીએ, એ આવા સંબંધોના ગુણાકાર ભાગાકાર બાદબાકી માંડીને બેઠા છીએ. વિચારજો, દો પલ મિલતે સાથ સાથ ચલતે ક્યાં સુધી? જ્યાં લગી વણાક નથી આવતો ત્યાં સુધી, બરાબર. તમે વિચાર કરજો, આ બહુ મહત્વની વાત છે. હું ઘણી વાર મને એમ કહેતા હોય કે ભાઈ એમ કે ટીમ હારતી હોય ને ત્યારે એમ કે બહુ જુસ્સાથી એમ કે યુનિયનમાં રમતી હોય, એટલે એમ કહું કે જ્યારે ટીમ જીતતી હોય ને એટલી જ એકતા રાખે ને ત્યારે એ ટીમ કહેવાય. હારવામાં છે ને બધા દુઃખી માણસો હોય ને ત્યારે એમ, અમારા રાજકોટના રેસકોર્સની પાળી ઉપર એમ કે બે જણા ખારીશીંગ ખાતા ખાતા એમ કે કા હોય કે આ અનિલ ને આ મુકેશ ને આ બધા આટલા ઝઘડા કરીને રાખે ને આટલા એમ કે પપ્પા કમાઈ ગયા એના બે ભાગ કરે કંપનીના, એના કરતાં આપણે બે ભાઈઓ કેટલા સુખી છીએ, આપણે કોઈ દી માથાકૂટ જ ન થાય. પણ ખારીશીંગના પડીકામાં માથાકૂટ ન થાય, 20,000 કરોડની કંપની હોય તો માથાકૂટ થાય, એમને એમ કેતી થાય. ખારીશીંગ ખાવામાં તમે લંબાવાના જ છો વાત કરે, લાલો તમે એમાં શું ખારીશીંગ તમે ખાઈ લો મારી. જ્યારે તમારી પાસે બધું જ હોય અને તમે સંબંધ ટકાવવા જાઓ ને, એ સૌથી મોટી કસોટી છે. આપણે ઘણી વાર એમ કહેતા હોઈએ છીએ કે એમ કે જો ને કેટલા દુઃખી છે, કેટલા સંઘર્ષ કરે છે ને કેટલા એમ કે સંબંધ ટકાવે છે. સંઘર્ષમાં તો સંબંધ ટકે, પણ સફળતામાં ટકે ને એ સંબંધ સાચો. સંઘર્ષમાં તો બધા એક સાથે સંઘર્ષ કરતા હોય, ધરતીકંપ આવે ત્યારે બધાનો સંબંધ જો કેટલો બધો સરસ થઈ જાય છે આડોશી પાડોશી સાથે. અરે કેળાની છાલ કેમ ફેંકવી, એના ઉપર એ સંબંધ કેમ જતો રહે છે પાછો? ધરતીકંપ છે, કટોકટી છે, ભય છે, ભયમાં તો સંબંધ તરત ટકી જવાનો. પણ જ્યારે કોઈ ન જોતું હોય ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ ને, એ આપણું વર્તન છે, આપણી પારાશીશી છે જિંદગી સંબંધોના ગણિત. અને આપણી આસપાસ જે સંબંધો જેવી રીતે, શું કામ મારે આવી વાતો કરવી પડે, શું કામ આ વાત કરવા માટે આવ્યો છું? લોકો કહેતા હોય છે કે 21મી સદીની અંદર ઘણી બધી કટોકટી થવાની. કોઈ કહે છે કે પેટ્રોલની કટોકટી છે, 2050ની સાલમાં પેટ્રોલ નહીં હોય. કોઈ કહે છે કે પાણીની કટોકટી છે, અત્યારે પાણી પૂરું મળતું નથી તો પછી ક્યાંથી મળશે. પણ
આમાં એવું ઘણી વખત એવું થતું હોય અને એવું નવાઈ નથી લાગતી એટલા માટે કે સામાન્ય રીતે આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો એની અંદર સૌથી વધારે વ્યસ્ત વ્યક્તિ કોણ ગણાય? અમારા જેવા હોય ને, જે સ્ટેજ ઉપર આવ્યા હોય, બરાબર. હવે અમને તો કોઈ મોબાઈલ કરે નહીં, અમે ગમે એટલા વ્યસ્ત હોય તો એમ, બરાબર. કારણ કે આમાં એવું છે કે આ એવું એક યંત્ર છે મોબાઈલે, મને તો આ વાત યાદ આવી ગઈ એટલે તમને ફૂટનોટ મૂકી દઉં, કે જેનાથી ઘણા બધા સંબંધો બંધાય છે અને ઘણા બધા સંબંધો તૂટે છે. હમણાં એક ફિલ્મ આવેલી ખબર છે, જાને તું જાને ના, એની અંદર કોલેજની છોકરી છે ને, એને આમ કોલેજના વર્ષો પૂરા થઈ જાય છે, એને આમ કામ અકળાઈને એમ કે આવીને એના ફ્રેન્ડની ઘેર આવીને બેસીને એમ કહે છે કે ભાઈ એમ કે મુજે તો પતા નહીં ચલા કે કોલેજ કે તીન સાલ કહાં ચલ ગયે. એટલે એના ફ્રેન્ડની મમ્મી રસોઈ કરતી હોય કિચનમાં, ત્યાંથી એમ કહે છે કે ફોન પર ચલે ગયે બેટા, ફોન પર ચલે ગયે. એટલે મને બીજો કઈ વાંધો નથી, પણ આ ત્રણ કલાક ફોન ઉપર ન જતા રહે એમ આપણા, ઓલા તો ત્રણ વર્ષ જતા રહ્યા હતા. હું વાત તમને એ કરતો હતો કે જરૂરિયાતના સંબંધોની જે દુનિયા છે આપણી સામે કટોકટી જેટલી છે, કોઈ કે પાણીની છે, કોઈ કે પેટ્રોલની છે, હું એમ કહું છું કે 21મી સદીની સૌથી મોટી કટોકટી હોય તો એ કટોકટી કુટુંબની છે. બાકીની બધી કટોકટી છે એને તમે પહોંચી વળશો જો આ કટોકટી સાથે તમે બાથ પીડી શકશો તો. આ સૌથી મોટી કટોકટી છે અને દુનિયાભરને આ પ્રશ્ન મૂંઝવે છે. એવું નથી કે આપણને જ મૂંઝવે છે, દુનિયાભરને મૂંઝવે છે. મેં તમને કહ્યું ને, દુનિયા પહેલાં કરતાં વધારે આગળ વધતી જાય છે, સુખી થતી જાય છે, અને જેમ સફળતા આવતી જાય એમ સંબંધો કસોટીની સરાણે ચડતા જાય છે. મારી પાસે કશું જ ન હોય ત્યારે હું વેચીને ખાવા માટે મને કાંઈ પ્રોબ્લેમ જ નથી. એટલે ગાલિબ જેવું છે, ગાલિબના ઘરની અંદર ચોર આવ્યા અને વાસણ ખખડતા હતા, ને ગાલિબ તો એમ કે ફાકા પરસ્તીવાળા હતા, એટલે ગાલિબે હળવેકથી ચોરને બૂમ પાડીને એમ કીધું કે એટલી તકલીફ રહે ને, તો જો દિન કે ઉજાલે મેં મુજે નહીં મિલતા, વો રાત કે અંધેરે મેં તુજે કેસે મિલેગા. હું ગોતું છું ઘરમાં કંઈક હોય તો કિંમતી વસ્તુ, રોજ સવારે ઉઠીને ગોતું છું કંઈક હોય તો, મને નથી મળતો તને ભાઈ ક્યાંથી મળશે? એટલે એમાં કોઈ ચિંતા જ નથી. પણ જ્યારે જ્યારે આપણે કહીએ છીએ પ્રગતિ, વિકાસ, પ્રોબ્લેમ છે ને, આ પેલા ડિનરની થાળી જેવો થતો હોય છે. ક્યાંથી પ્રોબ્લેમ શરૂ થયો એ પણ હું તમને સમજાવી દઉં. આપણે પહેલાં, હવે તો આમ જમવાના આમંત્રણો હોય ને, એટલે કમાન્ડો ઓપરેશન જેવી તૈયારી કરવી પડે. પહેલાં આમ રિસેપ્શન ઉપર જાય ને, આપણે સંસ્કૃતમાં એક શ્લોક છે કે કન્યા વરેતી રૂપમ, જો સંબંધોનું જ શાસ્ત્ર છે આ પણ વર્ષો પહેલાં રચાય, કન્યા વરેતી રૂપમ, પહેલાં કોઈ પણ કન્યા હોય તો એ દેખાવ જોવે સંબંધ કરતાં પહેલાં. માતા ગુણમ, કન્યાની મા હોય એ જમાઈના ગુણ ચેક કરે કે મારી દીકરીને સરખી રીતે રાખશે ને, સાચવશે ને, એને હેરાન તો નહીં કરે ને. પિતા કુલમ, એ કુળ જોવે, ખાનદાન જોવે, પૈસા કેટલા છે, સંપત્તિ કેટલી છે, છોકરી દુઃખી નહીં થાય ને, આજુબાજુ સમાજમાં શું શાખ છે એ જોવે. અને મિષ્ટાન મિત્રે જનાહા, અને બાકીના લોકો મિષ્ટાન કેટલા છે, ક્યાં રહે છે, જમવાનું ક્યાં છે, કેટલા વાગે પૂરું થઈ જવાનું છે, મિષ્ટાન મિત્રે જનાહા. આ તો આદિકાળથી ચાલ્યું આવે છે. એટલે આમ ડિનરની અંદર બધા જાય અને આમ કમાન્ડો ઓપરેશનની જેમ અંદર જાય. જોજો, મેં ઘણી વાર આમ જોયું છે, આમ જઈને પેલા આમ મુઆઈ ના કરે આમ કે ક્યાં શું છે, હા ત્યાં સ્ટીમ ઢોકળા છે, ત્યાં ચાઇનીઝ છે, આ સાઉથ ઇન્ડિયન છે, આ છે તે છે, અને પછી આમ બોલો આમ આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ છે, આવે એમ આમ તૂટી પડે એમ, બરાબર. નહીતર તો પછી એમાં કેવું થાય કે તમે 52 જાતની વાનગીઓ હોય ને, 52માંથી તમે 51 વાનગીઓ ખાઈને બહાર નીકળાવો, અને એમાં તમને એમ કહો કે તમને ખબર છે એમ કે ત્યાં આવેલું એમ કે ઓલું ચીઝ પકોડા હતા, કે હે ચીઝ પકોડો તો રહી ગયા, પૂરું થઈ ગયું, અપચો થઈ ગયો, 51 વાનગીઓ પૂરી થઈ ગઈ, સ્વાહ. જે રહી ગયું એ આપણને યાદ રહેવાનું. તમે જોજો, તમે કયું ખાધું એના નામ તમને યાદ નહીં રહ્યું, પણ તમને એમ કે ચીઝ પકોડા બહુ સરસ હતા, બધાએ ખાઈ લીધા, પાછળથી એ જાય, ઘણા તો એવા હોય એમ પાછળથી બીજી નવી ડિશ લઈને જાય, ત્યાં ચીઝ પકોડા પૂરા થઈ ગયા હોય. એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે, તમે જો એક, અને એમાં હું આમ જોતો હોઉં કે આમ એક આમ થાળીની અંદર આવેલા જાદુગર જેવી રીતે આમ દડા હવામાં રાખતો હોય ને, એવી રીતે બધા આમ વાટકાઓ નાન તેન લઈને બધું એમ કે, કારણ કે ડીશ તો એવડી નબળી રહી છે આપણા જમાનામાં, જે જૂના જમાનામાં જેવી થાળી હતી એવી આજના જમાનાની ડીશ છે, એમાં કંઈ બહુ ફેર નથી પડ્યો. વાટકાની સાઇઝ ને ડીશની સાઇઝ એવી ને એવી રહી છે, વાનગીઓ વધી ગઈ છે, પ્રોબ્લેમ ત્યાં છે. પહેલાં 5 વાનગીઓ ખાઈને જમવાનું પૂરું કરવાનું હતું, હવે 50 વાનગીઓ છે. એટલે પ્રોબ્લેમ ઓફ ચાન્સ હતો પહેલાં કે જમવાનું મળશે કે નહીં, હવે પ્રોબ્લેમ ઓફ ચોઈસ છે કે શું પસંદ કરવું, શું ખાવું, શું મૂકી દેવું. જે પાચન તંત્ર સાથે છે એ જ લાગણી તંત્ર સાથે છે.
આ જ વાત છે. આપણો 24 કલાકનો દિવસ એટલો ને એટલો રહ્યો છે જે પહેલાં હતો, જૂના જમાનામાં તો એટલો છે. પણ 24 કલાકના દિવસમાં કરવાની પ્રવૃત્તિઓ કેટલી બધી વધી ગઈ. આજથી 30 વર્ષ પહેલાંની વાત કરો, હું કંઈ એટલો બધો આમ અમારા જમાનામાં એમ કરીને વાત કરવા જેટલો તો વૃદ્ધ નથી થયો. આમ છતાં મને એમ લાગે છે કે અમે નાના હતા ત્યારે બન્યો કે બધા એમ કહે છે કે એમ કે અત્યારની જનરેશન વાંચતી નથી, પણ હું અત્યારની જનરેશનનો વકીલ થઈને બચાવમાં એમ કહેતો હોઉં છું, ક્યાંથી વાંચે? એની પાસે ટાઈમ છે વાંચવાનો? એની પાસે સમય જ ક્યાં છે વાંચવા માટે? એની ડિશ તો ફૂલ છે. પહેલાં તમારી પાસે એવું હતું કે તમે સ્કૂલેથી પાછા આવો, ટ્યુશન નહોતા, એવું કંઈ મોટું હોમવર્ક નહોતું, એવી કોઈ માર્ક્સની રેસ નહોતી, કશું જ નહોતું, એટલે તમે મોતથી નિરાંતે બેઠા બેઠા 3-4 કલાક વાંચતા ને બહાર શેરીઓમાં જઈને રમતા. આ થતું. હવે તો આખી પરિસ્થિતિ ફરી ગઈ, હોમવર્ક વધી ગયું. હોમમાં જેટલું વર્ક ન હોય એટલું હોમવર્ક હોય, આટલું તો હોમમાં વર્ક ન હોય તમે સાફસૂફી કરવાનું, એટલું હોમવર્ક વધી ગયું. બરાબર. પછી મોબાઈલ આવી ગયો, ટેલિવિઝન આવી ગયું, ટેલિવિઝનની અંદર પાછી 180 ચેનલ આવી ગઈ. તમે વિચાર કરો દિવસ એટલો ને એટલો છે. 24 કલાકનો દિવસ 1950માં આવ્યા હતો, 1980માં આવ્યા હતો, 2009માં આવ્યા છે, 2029માં આવો જશે. પણ એ દિવસની અંદર તમારો ટાઈમ ખાઈ જાય, તમારો સમય લઈ જાય, એટલી પ્રવૃત્તિઓ કેટલી વધી ગઈ. ડીશ એવડી ને એવડી છે, વાટકાઓ વધતા જ જાય છે, વધતા જ જાય છે, વધતા જ જાય છે. એટલે પછી સૌથી પહેલાં ભોગ કોનો લેવાય છે ખબર છે? આત્મીય સંબંધોનો. કારણ કે એ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈ ગયા હોય છે. એ તો ચાલશે, આપણે બહાર જાય ને ઘણા, મેં ન કીધું આમ કમાન્ડો ઓપરેશનની જેમ જે લોકો જમવા જતા હોય ને, એ તમે જોજો, એ પહેલું કામ એમ કરે કે સલાડ નથી લેવું, દાળ ભાત નથી લેવા, એ તો બધું રોજ ઘેર ખાય, એ તો રોજ હોય એમ. અહીં નવું શું છે એ પેલા ગોતો એમ. આ જ વસ્તુ મિત્રો સંબંધોમાં થાય છે, આ જ વસ્તુ. સૌથી પહેલો ભોગ શું લેવો, ઘણી વાર ઓબ્ઝર્વ કરતો હોઉં છું, આમાં હું આવી જાઉં, ઓબ્ઝર્વ કરતો હોઉં છું, એવું નથી કે કઈ હું કઈ આમ બહુ ઊંચી ભૂમિકાએ બેઠો છું, મંગળના ગ્રહમાં બેઠો બેઠો નિરીક્ષણ કરું છું. હું તમારી જેવો જ માણસ છું એક, ખાલી હું એ વસ્તુનું ઇન્ટ્રોસ્પેક્શન કરું છું, આત્મનિરીક્ષણ કરું છું, તમારી સામે શેર કરું છું. હું અહીં કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, ખાલી શેર કરવા આવ્યો છું, મારી વાત વેચવા આવ્યો છું. એમ કહેવા નથી આવ્યો કે આ જ સાચું, કે આમ જ માનવું, કે આપણે જ છીએ માન, એવું નથી કહેવા આવ્યો. શેર કરું છું ખાલી, કે તમે વિચારજો કે ઘણી વખત એવું થાય કે બિઝનેસ મીટિંગ હોય જેને આપણે ક્યારેય જોયા નથી અને પછી ક્યારેય જોવાના નથી, એવા કોઈ અધિકારી આવ્યા હોય, આપણે એની સાથે જમવા જવાનું હોય લંચ વખતે, એટલે આપણે તરત જ એમને એમ કે કોર્ટસીથી કહેશું એમ કે એમ કે સર આઈ વિલ બી ધેર વિધિન 5 મિનિટ્સ. બરાબર. પાછા આપણે 5 મિનિટ વહેલાઈ પહોંચી જશું. એમ કે સર આપણે એમ કે આમ શું ફાવશે આમ તેમ એમ, આપણે આમ તો બધા તમે લોકો કાઠિયાવાડીઓ છો એટલે આપણને બહુ સમજાવવાનું હોય નહીં પરોણાગત, મને તો હમણાં તાજો અનુભવ લઈને આવ્યો છું આ સૌજીભાઈનો. એટલે મેં કીધું આ ઠીક છે, આપણે આમ કાઠિયાવાડી લોઠકા હોય ને આમ પહેલેથી બચપણથી આમ ધૂળમાં રમીને મોટા થયા હોય એટલે બાકી ઢળી પડે કોઈક બિચારો અમદાવાદી હોય તો, હવે બોલી જ કહેતી શકે ખાધા પીધા પછી. બરાબર. એટલે આપણે મેં કીધું આમ આપણે કંઈ પરોણાગત બહુ સમજાવવી પડે એમ છે નહીં, પણ જે મુદ્દો છે એ તમે વિચારજો કે જેને 5 મિનિટ માટે કે 1/2 કલાક માટે આપણે જીવનમાં મળવાના છીએ અને પછી 1/2 કલાક કદાચ ક્યારેય નથી મળવાના, એવા કોઈક બિઝનેસ એક્ઝિક્યુટિવને આપણે એટલી કોર્ટસીથી એમ કે શું સર 5 મિનિટ લેટ છો, આપને શું ફાવશે, આપ ડિનર માટે આમ તેમ, લંચ માટે આમ તેમ. હવે એ જ વખતે તમે વિચાર કરો કે ઘેરથી પત્નીનો કે મમ્મીનો ફોન આવે કે ભાઈ ઓલી થાળી તૈયાર છે, ઓ ગરમ જમવાનું છે, પછી ઠંડુ થઈ જશે, મૂકને અત્યારે, એમ કે અત્યારે કંઈ માથાકૂટનો ઘરમાં કામમાં છું. આવી ગઈ ને ઓલી ખીચડી દાળ ભાત ને સલાડ. બરાબર. પેલો ભોગ શું લેવાનો, વાટકી વધી ગઈ એટલે પેલો કઈ વાટકી ગઈ, જે સૌથી ઘરની વાટકી હતી એને આપણે પહેલાં ખાઈ ગયા, હાલત ખવાય જ નહીં, મૂકી જ દીધી પડતી. સૌથી મોટી કટોકટી અત્યારે સંબંધોમાં થાય છે, ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાતા સંબંધો. જરૂરિયાતના સંબંધો વિસ્તરતા જાય છે, સંબંધોની જરૂરિયાતનો અંદરથી અહેસાસ થતો નથી. એટલે થાય છે શું કે જે ખરેખર આ સંબંધો છે એને આપણે દિવસે દિવસે ગુમાવતા જઈએ છીએ અને ખોટા ખોટા કેટલાય સંબંધોની ભીડ થઈ જાય છે. રમેશ પારેખ બહુ સરસ રીતે કહેતા કે મન પાચમના મેળામાં સૌ વાત લઈને આવ્યા છે, કોઈ શમણું લઈને આવ્યા છે, કોઈ ધાત લઈને આવ્યા છે, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું, કોઈ અંતરને ફાડી નાખનારું એકાંત લઈને આવ્યા છે. આપણો મનપાચમનો મેળો જ છે આપણે આખી જિંદગી જે જીવીએ છીએ. અને એની અંદર આ મેં તમને કહ્યું એમ કે દિવસે 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 પ્રવૃત્તિઓ વધતી જાય છે, આપણી વૃત્તિઓ વિસ્તરતી જાય એટલે પ્રવૃત્તિઓ વધતી જાય, અને સારી એ વધે ને ખરાબી વધે. બહુ મજાની એક મેક્સિકન ભાષાની એક બોધકથા છે, જૂના જમાનાના આદિવાસીઓ કહેતા એવી બોધકથા, કે દરેક માણસની અંદર બે વરુ હોય છે, વરુ વુલ્ફ,
દરેક માણસની અંદર એક સારું અને ખરાબ. જૂના જમાનાના ગલઢેરાઓની વાતો છે, વિચાર કરજો, આદિવાસી ગલઢેરાઓની. દરેક માણસની અંદર બે વરુ હોય છે, એક સારું અને એક ખરાબ. કોઈ પણ એમ પૂછે ને તો કયું વરુ વધારે મજબૂત હોય છે, સારું વરુ કે ખરાબ વરુ? આપણે સારા વરુ અંદર આપણી અંદર છે કે ખરાબ છે? એટલે એનો જવાબ આદિવાસીઓ એવી રીતે આપે છે કે જેને તમે વધારે ટુકડા ખવડાવો છો એ તમારામાં એ વરુ જીવતું હોય છે જેને તમે ઝાઝા ટુકડા ખવડાવો છો. તમે ખરાબ વરુને ઝાઝા ટુકડા ખવડાવો, દુર્વૃત્તિઓના, સ્વાર્થના, ચાલબાજીના, ખટપટના, કાવાદાવાના, તો એ વરુ તમારી અંદર મોટું મોટું થતું જશે અને તમને ખાઈ જશે. તમે સારા વરુને વધારે ટુકડા ખવડાવો, પ્રેમના, મોહબ્બતના, ઉદારતાના, ક્ષમાના, હાસ્યના, તો ધીરે ધીરે એ વરુ મોટું થશે. હું જોઉં છું કેટલી વખત માણસો, બીજી બધી તો વાત જવા દો, પ્રેમની કે બધી વાત તો જવા દો, લોકો હસી નથી શકતા. સવારથી સાંજ દુખી હું જોતો હું તો એટલું બધું આમ ગોળ ગંભીર ચહેરો કરીને ઓલું 3 દિવસનું કબજિયાત થયું એવી રીતે ફરતા હોય, સ્માઇલ નથી આપી શકતા, હસી નથી શકતા. સ્માઇલ માટે તો એવું સરસ વાત કહેવાય છે કે સ્માઇલ ઇઝ અ કર્વ ધેટ કેન સેટ મેની થિંગ્સ સ્ટ્રેટ. સ્મિત એક એવો વળાંક છે કે કેટલી આડીઅવળી બાબતોને સીધી કરી દે. આ એક તરીકો છે ને, એક વાત કરવાનો તરીકો. માણસ એટલા માટે હસી નથી શકતો કે એને ઉમળકો જ નથી થતો હસવાનો, અંદરથી ખુશ જ નથી. એ પછી ઓલી પ્લાસ્ટિક યુ સ્મિત ચેપકાવીને ફરતો હોય આમ દેખાડવા માટે દુનિયાને, એ ખબર પડી જાય. સંબંધોની એક બહુ સીધી સાધી ગણિતની ભાષા છે, યાદ રાખજો મિત્રો. દિલ સે નીકળી હોય તો દિલ તક પહોંચેગી. સંબંધોની આ સાદી સીધી વાત છે. તમે તમારા હૃદયથી જે વસ્તુ વ્યક્ત કરી શકો ને એ તમે ક્યારેય શબ્દોથી ન કરી શકો. દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાગણીઓ ક્યારેય શબ્દોમાં વ્યક્ત થતી જ નથી મિત્રો, શક્ય જ નથી. આપણે આપણું કોઈ સ્વજન ગુમાવ્યું હોય, જ્યારે માં ગુમાવ્યું હોય, અને એ વખતે જે આપણને અનુભૂતિ થાય એને તમે શું, તમે લખો, કવિતાઓ લખો, તમે ભજનો ગાઓ, તમે લેખો લખો, નિબંધો લખો, પણ તમે માનો છો, તમે જેને કોઈ આવા કોઈ અનુભવમાંથી પસાર થયું હોય છાતી ઉપર હાથ મૂકીને મને કહે કે ના ના, મારા મનમાં જે વિષાદ હતો ને બધો મેં કાગળમાં ટપકાવી દીધો, છે શક્ય? શબ્દો ટૂંકા પડશે ત્યાં. તમને ખૂબ ખુશી થાય, તમને ખૂબ આનંદ થાય, તમને જલસો પડી જાય, મજા આવી જાય, એમ એમ કારણ વગર નાચવાનું મન થાય, અને આવો આનંદ હોય એને તમે ક્યારેય શબ્દોમાં કહી શકશો કોઈને? ભાઈ ગળપણને આપણે સમજાવી ન શકીએ એવી હાલત છે. આપણે કહીએ ને, આપણે ઘણી વાર એમ કહેતા હોય કે ગળ્યું ગળપણ, હું તમને કેરી ખવડાવું, હું તમને ગોળનો ટુકડો ખવડાવું, હું તમને મોહનથાળ ખવડાવું, હું તમને પેંડા ખવડાવું, બધું ગળ્યું જ છે કે નહીં? એનું ગળપણ એક સરખું છે? તમે એમ કહેશો કે પેંડા અને કેરીની બેનું એક જ સરખું ગળપણ છે, બે ગળી વસ્તુ છે, પણ કેરીનું ગળપણ અને પેંડાનું ગળપણ જુદું છે કે નહીં? તમે વિચાર કરો, આવી સાદી વાત જે રોજબરોજના જિંદગીની અંદર આપણે છે, આપણે જે વાનગીઓ ખાઈએ છીએ ને એના ગળપણને આપણે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા, તો આપણા સંબંધોની મીઠાશને આપણે શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરી શકીએ? મને સમજાવો. અને એટલા માટે કટોકટી છે, જેમ શબ્દોનો ઉપયોગ કરવા જાય વધતી જાય જ પાછી. એક તો ગેરસમજ હોય ને એની અંદર પાછા શબ્દોનો ઉપયોગ થાય એટલે વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, એટલે પછી માણસો થાકી જાય, એટલે કંટાળીને એમ કે આ માથાકૂટ કરવી, એના કરતા સંબંધ પૂરો કરો. એમ સગાઈ થઈ ગઈ હતી ને એમ કે આમ બધા બેઠા હતા, એટલે એમ કે ભાવિ પત્નીએ ભાવિ પતિને એમ કીધું કે ભાઈ એમ કે મારી સાથે લગ્ન કર્યા પછી તમે રાતના મોડે મોડે ઘેર આવવાનું છોડી દેશો ને એમ. એટલે પતિએ એમ કીધું કે હા. તો કે એમ કે પછી તમે એમ કે આ બધા તમે અત્યારે પહેરો છો એવા કપડાને બદલે હું કહું એવા કપડાં પહેરશો ને, એટલે તમે અંતે અત્યારે આ પહેરો છો એવી ફેશન કરવાનું છોડી દેશો ને? પતિ કે હા. તો કેમ કે પછી તમે એમ કે આજે જમવાની તમારી ટેવ છે કે એમ કે બપોરે આટલા વાગે આટલું જ જમવાનું, આપ જમવાનું એ બધું છોડી દેશો ને એકવાર મારી યારે લગ્ન કરશો? તો પછી કે પતિ કે હા. તો કે હે, તમે મારા માટે બીજું શું શું છોડી દેશો? એટલે પતિ કે લગ્ન કરવાનો વિચાર. બરાબર, આ છે મિત્રોથી માંડી પતિ પત્નીથી માંડી બધે છે. તમે વિચાર કરજો, સંતાનો અને મા બાપમાં છે. દરેક લોકો જો એમ પહેલા ટક 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 કરીને બીજાને બદલાવે, આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, અને પછી એમ કે તું પહેલા જેવો છો જ નહીં, હું જેને ઓળખતો હતો એ તો રહ્યો જ નથી. અરે પણ તમે બદલાવી નહીં ખોય ને, માથે ધાકણું લઈને તૂટી પડ્યા તમે, પછી તમે કયો પહેલા જેવો નથી રહ્યો એમ ક્યાંથી ચાલે? આ તો સૌથી મોટી ગડબડ છે આપણા સંબંધોમાં.
આપણે સંબંધોમાં આપણે ખરેખર છે ને સામે વ્યક્તિની સાથે સંબંધ બાંધતા જ નથી, આપણે આપણી અપેક્ષાઓ સાથે સંબંધ બાંધતા હોઈએ છીએ. બરાબર, આ બહુ મહત્વની વાત છે. એવું વાક્ય છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. હું થોડીક જુદી વાત કરું છું એનાથી. આપણે જ્યારે જ્યારે કોઈ સંબંધ બાંધીએ ને ત્યારે આપણે અપેક્ષાઓ સાથે સંબંધ બાંધતા હોય છે. હું કોઈ મિત્ર સાથે સંબંધ બાંધું, ધંધામાં ભાગીદાર બનાવું, એટલે મારી અપેક્ષા હોય કે આટલો વિકાસ થશે, આટલો વિકાસ થશે, આટલું કામ કરશે, આટલું કામ કરશે તો આટલા પૈસા આપશે. મારી અપેક્ષા તૂટી જાય એટલે મારો સંબંધ ખાટો થઈ જાય. કારણ કે મેં વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો જ નથી, હું એને તો માપતો જ નથી. એ કોણ છે, કેવો છે, એનું વ્યક્તિત્વ શું છે, એની વ્યાખ્યાઓ શું છે, એ તો મેં જોયું જ નથી. મેં તો મારી અપેક્ષાઓ સાથે જ સંબંધ બાંધવાનું ચાલુ કરી દીધું છે. અને પછી આપણને એમ થાય, આવું થતું હોય. હું ઘણી વાર એમ કહું કે દુનિયાની બેસ્ટ લવ સ્ટોરીઝ છે, દુનિયાની મોસ્ટ ફેમસ લવ સ્ટોરીઝ છે, આ બધી તમે જોયું છે, હીર રાજા ને શેણી વિજાણન ને શિરી ફરહાદ ને લૈલા મજનુ, રોમિયો જુલિયેટ, તમામ જેટલી ઉપાડ્યું એટલી ઉપાડ્યો, મિર્ઝા સાહિબાન, આ બધી લવ સ્ટોરી છે ને ટ્રેજિક લવ સ્ટોરી છે, એમાં લગ્ન થતા જ નથી. એ પછી આપણને તો કીધું એટલે મહાન અમર પ્રેમ કથાઓ છે આ બધી. અને કાં બહુ અમર પ્રેમની એવી ફિલ્મો હોય એમાં બે વસ્તુ થતી હોય, તમે જોજો, કાં બે જે હોય ને પ્રેમી હોય એના લગ્ન થઈ જતા હોય ત્યાં પિક્ચર પૂરું થઈ જાય, અને કાં બે મરી જતા હોય ત્યાં પિક્ચર પૂરું થઈ જાય. ભેગા કેમ રે, ત્યાં તો પછી નવું પિક્ચર શરૂ થાય. આ ગડબડ હોય છે, શું કામ આવી ગડબડ હોય છે, તમે જોજો. આમાં શું છે, આમ સજી ધજીને ડેટ ઉપર જવાનું હોય આમ, તો એમાં આપણે દુનિયામાં જેટલી આપણી સમસ્યા હોય, ટેન્શન હોય, આપણી અસલી જે જાત હોય, આ બધી આપણે ઘરમાં પેક કરીને નીકળશું. સરસ મજાના કપડાં પહેરશું, સરસ મજાનું પરફ્યુમ પરફ્યુમ છાંટશું, બે વખત અરીસામાં જોશું, બરાબર, વ્યવસ્થિત એમ બગીચામાં ફરશું ને મોલમાં જશું ને ખાશું પીશું ને આ કરશું ને તે કરશું ને પિક્ચર જોશું ને ચાર પાંચ કલાક સરસ કાઢે ને એમ થાય કે આ કેટલો સરસ આપણો પ્રેમ છે, એમ કેવી મજા આવે છે સાથે હોય ત્યારે. પણ બેય પોતપોતાનું ટેન્શન, પોતપોતાની અસલી જે અતિ ગુસ્સો આ તે બધું તો ઘરમાં લોક કરીને નીકળ્યા છીએ. શું કામ, તો કે આજે તો આજે થોડું કંઈ એવી કંઈ વાદીઓળી વાત કરાય, આજે થોડું, આજે તો એમ કે ક્લીન શેવ થઈને જ જવાય ને. હું ઘણી વાર એમ કહેતો હું કે આ હજામતની શોધ પુરુષોએ શું કામ કરી ખબર છે, કારણ કે દુનિયાના દરેક પુરુષને સ્ત્રી જેવા દેખાવાનું મન થતું હશે. આ લીધરા કરે, આ શોધ શું કામ કરવી પડે, તમે મને સમજાવો. જો અત્યારે એ જમાનામાં આ હજામત તો આપણે વર્ષોથી ખબર છે, હજારો વર્ષોથી ચાલી આવે છે, એવું કંઈ નથી કે આજકાલની, દુનિયાની દરેક સંસ્કૃતિમાં છે. એટલે સામે જે ચહેરો જોતો હોય એટલો બધો ગમતો હોય કે એમ થાય કે હાલો આ કાઢ નાખીએ તો આપણે આના જેવા દેખાય, કે આમ તો ચાન્સ આ ટુકડા થાય એમ. થતું શું હોય છે, આપણે જતા હોય છે ને બધા લોક કરીને, બધા ટેન્શન ના હતા એટલે બહુ સરસ પ્રેમ થતો હોય છે ને, બહુ સરસ કહાવા, બહુ સરસ, બધા વડીલો પૂછે તો ના કાંઈ વાંધો નથી, બહુ સરસ છે, બહુ સરસ, બધા ડાયા ડાયા જવાબો આપે. તમે જોજો ને, તમે આમ બોલી આ રવિવાર છે ને, એમાં તમારે છાપું ઉઘાડીને લગ્ન વિષયક જાહેરાતો જોવી, તમને એમ જ લાગે કે પૃથ્વી ઉપર બધા પરફેક્ટ માણસો જ છે, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, બધા સુશીલ, સંસ્કારી, નિર્દોષ, દયાડમરા, દેખાવડા, આ તો સ્વર્ગલોક છે, આ પૃથ્વી છે જ નહીં. એમાં કોઈ એમ લગતું જ નથી કે સ્વભાવ ગુસ્સા વાળો જરાક, બરાબર. હવે અહીંથી શરૂ થાય, તમે વિચાર કરો, જેની શરૂઆત જ અહીંથી થાય, આગાસ અગર એસા હો તો અંજામ ખુદા જાને, એના જેવી વાત છે. એટલે તમે અહીંથી શરૂ કરો વાતને, એટલે પછી શું થાય કે તમે વિચાર કરો, પછી પછી જ્યારે લવિંગ ટુગેધર હજી એ સહેલું છે, લિવિંગ ટુગેધર અઘરું છે. આપણે જૂના જમાનાના વડીલો નથી કહેતા, આજના સમયના મુજબ સંયુક્ત અને વિભક્ત કુટુંબની વાત થાય કે રસોડે ભેગા રહેશો તો માથાકૂટ થશે. લિવિંગ ટુગેધર, આ એકતા કપૂર રહેવાથી બહુ કમાણી થઈ. એકતા કપૂર એને એક ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે હું મને તો ઠીક છે પૈસા મળે છે એટલું આ બનાવું છું, પણ જોવા વાળાને છે ને પૈસા મળે છે કે પાંચ પાંચ હજાર એપિસોડ લગી જોયા રાખે છે. મને તો પૈસા મળે, મારો તો બિઝનેસ છે. આ શું કામ, આ છે ને આમ માણસની એક ફેન્ટેસી હોય, આપણા બધાની અંદર આમ હીરોગીરી કરવાનું જનૂન ચાલતું હોય, એટલે સની દેઉલ કોકને મુકા મારી દે ને પડદા ઉપર, એટલે આપણને ઠંડક થઈ જાય, હાશ. એવું જ સિરિયલોમાં છે, બધાને જાત જાતની ખટપટ ને કાવા દાવા નામ થતું, એટલે આપણે એમ થાય કે હવે તુલસીઓ ને પાર્વતીઓ કંટાળી ગયા રોલ કરી કરીને, એક્ટ્રેસ ભાગી ગઈ. તમે વિચાર કરો ચાલુ સિરિયલ, કે ભાઈ અમારાથી હવે નહીં થાય, અમે થાકી ગયા, અમે કંટાળી ગયા, પણ પ્રેક્ષકો ન કંટાળ્યા. એટલે એવું હોય કે આમ 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 ટીવીમાં આમ ડોકું કાઢીને કે હા કેવી અદભુત કુટુંબની કથા છે, એટલે બાજુમાં ઓલા કુટુંબીઓ જે ઓલા હોય એ આમ રાહ જોતા હોય કે અમને કંઈક જમવાનું મળે તો સારી વાત છે, પૂરું થાય.
હું ઘણી વાર કહેતો હું મારા યંગ જનરેશનના મિત્રોને હું ઘણી વાર કહેતો હું કે 7000 કિલોમીટર દૂર હોય ને ત્યાં એમ કે આમ ચેટ કરતા હોય, નોર્વેમાં નેધરલેન્ડમાં ત્યાં બેઠા બેઠા એમ એમ કે હાઉ આર યુ, ટેક કેર. અને 7 ફૂટ દૂર જે બેઠા હોય ઘરના મેમ્બર, ભાઈ ને બેન ને મમ્મી ને પપ્પા, તો કે મારી પાસે ટાઈમ નથી વાત કરવાનો. બરાબર, આ નવું જે ગણિત આવ્યું છે, ટેકનોલોજી છે ને સાહેબ, માણસોની સાયકોલોજી બદલાવી શકે. તમે જોજો, આજથી 20 વર્ષ પહેલા આપણે બેસતું વર્ષ આવે તો એકબીજાને મળવા માટે જતા ઉમળકાભેર, ને મને આનંદ થાય અને કહેતા ગર્વ થાય આ જગ્યાએ કે સૌરાષ્ટ્રમાં હજી એક એક ગામની અંદર આ પરંપરા આજે રહી છે. કદાચ આખા ભારતમાં આમ તમે ગણવા જાઓ ને તો સૌરાષ્ટ્રમાં જ રહી છે કે હજી બેસતું વર્ષ આવે અહીં એમ કે મિત્રોને યાદ કરીએ સવારે, આપણને આમ ખટકો થાય કે હળવું રહી ગયા બે ઘર આમ. એટલે ઓલા પતાવી નહીં ખાવાની વાત નથી કરતો એમ, કે આજે સવારમાં જયમાં પેલા 15 ને પતાવી નહીં ખાય એમ, નવા વર્ષે જ સીધા. પણ રહી ગયો એનો ખટકો થાય કે હાલું જવું તો પણ પહોંચાણું નહીં, તો બીજે દિવસે આપણે જાય પાછા ભાઈબીજને દિવસે જાય કે આપણે તો લાભ પાચમ લગી હાલે ને એમ, આપણે આરામવાળી પ્રજા એમ, તો સંબંધની વાત આવે તો આરામ લઈ લેવો એમાં વાંધો નહીં એમ. પણ તમે વિચાર કરો કે દિવસે દિવસે પહેલાં બધા જ લોકો આખા ભારતની અંદર નવું વર્ષ જતા અલગ અલગ સમયે, હમણાં કચ્છીઓનું નવું વર્ષ આવશે અષાઢી બીજે, બધાના સમય અલગ અલગ હોય પણ એમ કે બધા ઉજવવા માટે જાય તો એકબીજાને હળે મળે, ભેગા થાય, ભેટે, વાતો કરે. હવે શું થયું, ટેકનોલોજી બદલાણી એટલે ગ્રીટિંગ કાર્ડ આવ્યા, પ્રિન્ટિંગ મશીન આવ્યા, ગ્રીટિંગ કાર્ડ આવ્યા, તો હવે જેને ન મળી શકો એને લખી નાખો ને. પાછી ટેકનોલોજી બદલાણી, લેન્ડલાઇનના ટેલિફોન આવ્યા, એટલે પેલા આમ ટેલિફોન જામ થઈ જાય ત્યાં લગી બધા હે સાલ મુબારક, સાલ મુબારક એમ. બરાબર, એમાં આમ આટલી બધી શુભેચ્છાઓ આપણે આપતા હોય તોય પાછું વરસ તો એવું લેવું જતું. મારો મેસેજ આવી ગયો કે નહીં સાહેબ, મેં તમને સાંજે 8 વાગે કહી રહ્યો હતો, મળી ગયો કે નહીં? બસ મળી ગયો ને, પૂરું રજિસ્ટર્ડ. આપણે લાગણીઓને રજિસ્ટ્રેશનના મસ્ટરમાં કેદ કરી દીધી કે આ મારી સહી થઈ ગઈ એટલે પ્રેઝન્ટ ગણી લેજો, જાઓ હું હાજર હોઉં કે ન હોઉં. પ્રેઝન્ટ સર એમ લાગણીમાં ઊંચી કરીને ક્લાસમાં કે ને. અને એટલા માટે થાય છે, પેલી અપેક્ષાઓની વાત હું એટલે જ કરતો હતો કે આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થાય છે કે જ્યારે સાથે રહેવાની વાત આવે છે ત્યારે પેલું જે ચિત્ર હોય છે ને, પેલું જોયેલું તો આદર્શ ચિત્ર હતું, કારણ કે આદર્શ બનાવવામાં આવ્યું હતું. મારા જીવનના 5 કલાક હું આદર્શ છું અત્યારે તમારી સામે, જુઓ કઈ કઈ આમાં શું, આમ સરસ મજાની એસી છે, તમે આટલા પ્રેમથી બેઠા છો, ધ્યાનથી સાંભળો છો, મને બોલવાની મજા આવે છે. તમને સાંભળવાની મજા આવે કે નહીં તો પછી ખબર પડશે, હું અહીંથી જઈશ ત્યારે સલામત જઈશ તો મને ખબર પડશે કે ના ના તમને મજા આવી. બરાબર, પણ તમે વિચાર કરો આ બધું આદર્શ પરિસ્થિતિ છે. હમણાં એક કાળોતરો ટપકે જોઈ, પછી જે ટકે ને પછી તમને એમ થાય કે કોનો હાથ પકડીને પેલા બહાર ખેંચી લઉં એ સંબંધ. આ તો આદર્શ છે, એમાં તમે એમ જ કહેશો કે ઓહો વસુદૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ છે, એમાં ક્યાં વાંધો છે બોલવામાં એમ. બરાબર, આ જે પ્રશ્ન છે આ બહુ પાયાનો પ્રશ્ન છે. અને એટલા માટે થાય છે કે પેલું આદર્શનું પેકેટ તૂટે છે સાથે રહેવાની વાત આવે ત્યારે. આદર્શનું પેકેટ જ્યારે તૂટે છે ત્યારે પછી એવું છે કે ઋતિક રોશને છે એને ઉલટી તો થાય ને કોક દી, ન થાય? એ માણસ છે ને કે થોડો આમ ઈશ્વરી અવતાર છે, બે પાંખ ઉગેલી છે એને, ઐશ્વર્ય રાય છે, એ સવારે ઉઠીને ઉલ્લ્યું ના કરે, એટલી બધી ગંદી નથી દેખાતી, ઉલ્લ્યું નહીં કરતી હોય એમ કરે ને. પણ આપણને તો પેલું જે દેખાય છે એ જ પેલું સરસ પરફેક્ટ મેકઅપ સાથે ફોટોશોપની ડિઝાઇન સાથે ક્રિએટ કરેલા ફોટા સાથે જ મતલબ છે. અહીં પાછળ ફોટો દેખાય છે, એ કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ છે, ડિજિટલ પ્રિન્ટ છે. તમે અહીં આમ નજરે જોવો તો આમાં બે વાળ આવે દેખે, આ એક ફોડકી દેખાય કદાચ તમે નજીક આવો તો. આ રિયાલિટી છે, આ રિયાલિટી નથી, આ ડિજિટલ પ્રિન્ટ છે. ડિજિટલ પ્રિન્ટને આપણે વાસ્તવિકતા માનવાની શરૂ કરીએ ત્યારે આપણી સંબંધોની જરૂરિયાત ખલાસ થવા માંડે. આ આપણી એક બહુ કરુણ રિયાલિટી છે, ટ્રેજિક રિયાલિટી છે. આપણે સ્વીકારી નથી શકતા કે કોઈ માણસ ક્યારેય પરફેક્ટ હોય જ નહીં. સંબંધોની જરૂરિયાતની અંદર આ પાયાનું સત્ય આપણે સ્વીકારવાની જરૂર છે કે આપણે શું પ્રયત્ન કરીએ છીએ ખબર છે? આપણા મનમાં જે પરફેક્શનનો એંગલ હોય ને કે ફ્રેન્ડ તો આવો જ હોવો જોઈએ, લાઈફ પાર્ટનર તો આવો જ હોવો જોઈએ, મધર ફાધર તો આમ જ વર્તવું જોઈએ, દાદા દાદી તો આમ જ હોવું જોઈએ, છોકરાઓ તો આવા જ હોવા જોઈએ, આપણે એની ફિક્સ ફ્રેમ બનાવીએ છીએ અને પછી એનો જવાબ ગોતવાની કોશિશ કરી રાખીએ સતત. અને માટે સંબંધો દિવસે દિવસે બટકણા થતા જાય છે. સંબંધની પહેલી વાત એ છે કે તમે એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ, જેમ છે એમ સ્વીકારતા શીખો. તમે એનું ટોટલ પેકેજ સ્વીકારતા શીખો કે ઓકે આ વ્યક્તિ ટોટલિટીમાં આવો છે, આ પરફેક્ટ કોઈ ન હોય, જગતમાં કોઈ નથી,
પણ ઘણી વખત મૂર્તિ ઘડાતી હોય ને ત્યારે તમે પથ્થરમાં મૂર્તિ મૂર્તિકાર ઘડતો હોય ત્યારે તમે જોતા હોય ને તો નીચે પેલી ટુકડા પડ્યા હોય પથ્થરના, અને આમ ઉપર આકાર થતો હોય. એમાં બે એંગલ છે જોવાના. કેટલાક લોકો મૂર્તિ કેવી ઘડાતી હોય એના આકાર સામે જોઈને રાજી થતા હોય કે આ પથ્થરામાંથી આવી મૂર્તિ થશે, અને કેટલાક લોકો નીચે ટુકડા સામે જોતા હોય કે કેટલું બધું નીચે જો ને પગમાં લાગે છે આટલા બધા પથરા થઈ ગયા નીચે. તમે કયા દ્રષ્ટિકોણથી જુઓ છો એ મહત્વનું છે. આપણે સંબંધમાં સૌથી મોટી ગડબડ એ કરીએ છીએ કે આપણે માણસને જેવો છે એવો સ્વીકારી નથી શકતા. મેં બહુ સરસ હમણાં એક વાત વાંચેલી, કેમ કે વરસાદ પડ્યો, નાનકડું બાળક છે, ભીંજાતું 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 સ્કૂલેથી ઘેર આવ્યું, એટલે તરત જ એના પપ્પાએ કીધું આવડો મોટો થઈ ગયો છે તને ભાન નથી પડતી આમ શરદી થઈ જશે આટલો બધો પડેલો. તરત જ મોટો ભાઈ હતો એણે એમ કીધું કે તને તો અક્કલ જ ક્યાં છે એમ કે આ રેનકોટ ભેગો આવ્યો તો રેનકોટ તારે પહેરી ન લેવાય દફતરમાંથી બહાર કાઢીને. પેલો છોકરાનો ઓલરેડી ટીચરો તો કીધું જ તું કે આવા ભીના કપડે ને ભીના વાળા એમ કાંઈ સ્કૂલમાં હાજર નથી રહેવાનું, જા ઘર પાછો. અને એની મા પાસે છોકરો ગયો ને ત્યારે માએ આમ છોકરાના માથે હળવેકથી ટપલી મારીને એમ કીધું કે આવા વરસાદને હતા જ છી, વરસાદે મારા છોકરાને કેવું કર્યું. આ સંબંધ માને છોકરા સામે વાંધો નથી, વરસાદ સામે વાંધો છે, બાકીના બધાને છોકરા સામે જ વાંધો હતો. આ જે વાત છે ને એ આપણે આપણી સંસ્કૃતિમાં એનું બહુ મૂલ્ય થયું, આપણને ખુદને ગમે છે. શું કામ માની વાતો સાંભળવી ગમે કે માનો સંબંધ, એ નાળ સંબંધ જે પ્રકૃતિએ જોડેલો છે એ નાળ સંબંધની અંદર ઉપનિષદનું જે શ્રેષ્ઠ વાક્ય છે ને એને સાકાર થાય છે, તેને ચકતેને પૂંજીથા. હવે આનો જાત જાતનો અર્થ કરે બધા ભેગા થઈ ગયા. ત્યાગીને ભોગવી જાણો આ મૂળ વાક્ય છે, તેને ચકતેને પૂંજીથા. એટલે એમાં પહેલા તો ધર્મગુરુઓ આવી ગયા કે તમે ત્યાગ કરો અમે ભોગવી જાણીએ. પૈસો તો હાથનો મેલ જેવું કહેવા વાળો, સૌથી વધારે પૈસા ઉભા કરી લીધા તમે જુઓ, કેમ કે પૈસો તો હાથનો મેલ છે, કઈ વાંધો નહીં આપો ને, એટલે આપણા સંસાર કરતા એ સંસાર વધી ગયો એવું થયું. મેં એકવાર આપણે ત્યાં લખાયેલી આપણી પ્રાચીન કથા છે કે ઋષિ તપસ્યા કરવા માટે બેઠા હતા, અને ઋષિની તપસ્યા બહુ આમ કે આમ જબરજસ્ત તપસ્યા થઈ, એટલે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું રાબેતા મુજબ. એટલે ઇન્દ્રએ એની ટેકનિક શરૂ કરી, પછી એમાં અપ્સરા મોકલી, એટલે ઋષિ આમ આંખું ગાડીને અપ્સરા સામે જોયું, પણ ઋષિ તો મહાન તપસ્વી નીકળ્યા, એટલે પાછા તપ કરવા માંડ્યા. અને એમ તપ કરતા 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 પાછા એમ કે ઇન્દ્રને થયું કે હવે તો વરદાન આપી દેવું પડશે, હવે આમાં ચાલશે નહીં, આ તો મહાતપસ્વી નીકળો. વિશ્વામિત્રને મેનકા સામે જોઈને વાંધો ન આવ્યો, પણ આને એમ કે પહોંચી ગયા ઇન્દ્ર, બોલો શું જોઈએ છે. એટલે તપસ્વી કે આમ તો મોક્ષ માટે મેં સાધના શરૂ કરી હતી, પણ તમે વચ્ચે ઓલી અપ્સરા મોકલી હતી એ આપી શકો વરદાનમાં તો વાંધો નહીં એમ. કા તો શું કે ત્યારે તો કલાકમાં જતી રહે, તું તો કાયમી જ માગી લઉં ને એમ. એટલે તેણ ચકતેને ભૂંજીથાનો આપણે જ્યાં જાત જાતના અર્થ કરવામાં આવ્યા, આપણે જ્યાં બે વાક્યો ભારતીય સંસ્કૃતિની શાન જેવા, ભારતીય સંસ્કૃતિના રત્ન જેવા બે વાક્યો, એનો અર્થ હજી ભારતમાં જ પૂરો કોઈને સમજાતો નથી. એક કર્મણીય વાધી કારસ્તે મા ફલેશું કદાચન. એટલે બધા એમ જ કે કોણ કામ કરે, કાંઈ વળવાનું જ ન હોય, કોઈથી કંઈ મળે જ નહીં ફળ, આપણા હાથમાં જ નથી ને આપણને મળે જ નહીં ફળ, તો હું મજૂરી કરવી કામ કરવાની, એમ કરીને આખો સમાજ નિષ્ક્રિય થઈ ગયો. અને બીજું ચેન વ્યક્તિને ભૂંજી દાખ, ત્યાગીને ભોગવી જાણો. ભાઈ અરે તમે એમ કહો કે ભાઈ આજે સરસ આઈસ્ક્રીમ ખાવ છો, હે આઈસ્ક્રીમ મોહ માયા, ત્યાગ કરો ત્યાગ કરો. એમ બધા યુવાનો ત્યાગ કરવા માંડે છે. જુઓ આ બધા આવા કાર્યક્રમોમાં યુવાનો શું કામ પેલા ઓછા આવતા થઈ ગયા, કે બધા આવીને સીધી આ જ વાત શરૂ કરે ત્યાગ કરો, તો પછી ક્યાંથી કોઈ આવે. એટલે હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે આ બે વાક્યો કર્મણ્યવાદી કારસ્ય મા ફલેશું કદાચનનો સાચો અર્થ ગાંધીજીએ બહુ સરસ રીતે ગુજરાતીમાં કર્યો છે. અનાશક્તિ યોગ નામનું ગીતા ઉપર પુસ્તક લખ્યું એમાં કે જે કર્મ છોડે તે પડે, જે કર્મના ફળ છોડે તે ચડે. તમારે કર્મ નથી છોડવાનું, કર્મના ફળ છોડવાના છે. કે વોટ એવર ઇટ મે બી, તમે હારી જાઓ કે જીતી જાઓ ક્રિકેટના મેદાનમાં, માય રોલ ઇઝ ટુ પ્લે. આપણે રમશું, આપણે સ્કોર કરશું, દિલથી કરશું, 21 દડામાં 11 રન નહીં કરીએ, બરાબર રમશું એમ, અહીં રમવા માટે આવ્યા છીએ, એ જોવા માટે નથી આવ્યા કે આપણી એવરેજ કેવી થાય. માં ફલેશું કદાચ નહીં, આ વાત છે. તમારે કર્મ નથી છોડવાનું, ફળનું ટેન્શન છોડવાનું છે કે એ દેવાવાળો નહીં દેશે, યાદ નહીં દે તો કાલ દેશે, કાલ નહીં દે 100 વર્ષ પછી દેશે, આપણે હયાત નહીં હું તે બી દેશે, એવું થતું હોય ઘણી વાર. સળગતા સૂરજમુખી નામનું એક પુસ્તક વાંચજો વિન્સેન્ટ વાન ગોગ નામના ચિત્રકારનું,
એ માણસ દારૂણ ગરીબીની અંદર મરી ગયો અને દુનિયામાં સૌથી વધારે કિંમતે વેચાતા ચિત્રો આજે એના છે, વિન્સેન્ટ વાન ગોગના. એક એક ચિત્રની કિંમત $4 કરોડ. આત્મકથાનું નામ છે સળગતા સૂરજમુખી, ગુજરાતીમાં અનુવાદ થયો છે અંગ્રેજીમાંથી. ભયંકર ગરીબીમાં બહુ કાચી ઉંમરે ગુજરી ગયો, પણ એવા ચિત્રો દોરતો કે એવું જરૂર નથી કે ફળ તમને ત્યારે જ મળે, એનો હિસાબ જ્યારે ચોપડામાં લખાય ત્યારે મળે. પણ એવું નથી કે વિન્સેન્ટ વાન ગોગ જ ગુજરી ગયો છે, કર્મ કરીને ગુજરી ગયો. તે ગુજરી તો ઘણે જાય છે. મારી બહુ પ્રિય એક લઘુકથા છે કે ચમનલાલ ગુજરી ગયા, પહેલી લીટી લઘુકથાની, બે જ લીટીની લઘુકથા છે. બીજી લીટી ચમનલાલ જીવતા હતા, એ ભાઈ જીવતા હતા કે તે ગુજરી ગયા, જીવત નથી ક્યારે. પેલું બહુ અમે નાના હતા ત્યારે મને મારી માએ કવિતા શીખવાડતી પાઠ્યપુસ્તકોમાં, એ જમાનામાં આવતી નહીં, એને મોઢે હતી કબૂતરોનું ઘૂઘૂ ઘૂ. ઉપરવાળો જ્યારે પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું, કોઈનું દુખડું પૂછ્યું તું, ગેંગે ફેફે કરતા કહેશે હે 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 શું શું શું. આવી એક નાનકડી જોડકડા જેવી પણ મસ્ત કવિતા હતી. આજે વાત છે, આ જે પાયાની વાત છે, હું તેને તેને મુંજીથાની વાત ઉપર એટલે સંબંધની અંદર આવ્યો કે માની મેં અદ્ભુત એક વ્યાખ્યા વાંચેલી, કે તમે બધા જે ઘણી બધી મમ્મીઓ હાજર છે, હું એમને જ પૂછું, વાંચેલી વ્યાખ્યાઓને પડતી મૂકો, અનુભવેલી વ્યાખ્યાઓની વાત કરીએ આપણે. ચાલો હું તમને જ પૂછું કે તમને તમારા સંતાનો છે સ્કૂલે ગયા છે, ઘરે છે નહીં, તમે એકલા જ ઘેર છો, અને સરસ મજાનું તમારા છોકરાઓને બહુ સરસ મીઠાઈ ભાવે છે, લાડવા ચૂરમાના બહુ સરસ ભાવે છે. હવે અમુક મીઠાઈઓનું છે ને હવે નામ નીકળી ગયા એવું થઈ ગયું, લાડવા ચૂરમાના. એટલે અમારે મને ખબર છે 2020માં લોકો એમ પૂછતા હશે કે આ તો એન્ટિક વાનગી લાગે છે કંઈક, એટલે એન્ટિક પીસ હોય ને એમ, કે આપણે તો ફ્રેન્કી ખાવી હોય ને પાછી એમ. મને કંઈ ફ્રેન્કી સામે વાંધો નથી, પણ ફ્રેન્કી એટલે મેં પહેલાં કહું કે મારા એક મિત્ર કીધું કે ફ્રેન્કી, મેં કીધું આ તો કોણ જાણે શું હશે ફ્રેન્કી, પછી ખબર પડી કે રોટલો ને માખણ, એનું આધુનિક સ્વરૂપ એમ, એનું એક્સટેન્ડેડ વર્ઝન, માખણનું ચીઝ થઈ જાય એમ, એટલો ફેર. એટલે મેં એક લેખની અંદર મારે એમ લખેલું કે આ વેલેન્ટાઇન્સ ડે બધા ચોકલેટ આપે, આ ગરમ દેશ છે વિષુવવૃત્તીય, ફેબ્રુઆરી મહિનામાં ગરમીની શરૂઆત થઈ જાય, તમે જોજો ઉનાળામાં માર્ચ મહિનામાં 44 ડિગ્રી ગરમી હોય છે, એમાં લોકો ચોકલેટ આપે શું કામ, તો કે ચોકલેટ જ અપાય ને એમ, તો સુખડી આપો ને મારા વાલા, પીગળી નહીં જાય, ચોકલેટ તો પીગળી જશે ઘેર જશે ત્યાં લગીમાં, સુખડી આપો ને, કે સુખડી આપવામાં તો ગળી નથી, કડવી હોય ગોળ પાપડી કંઈ ગળી જ હોય ને, લાંબો સમય સુધી રહે, 15 દિવસ લગી પ્રેમની યાદ અપાવે એમાં શું, અને જરાક કડક થઈ ગઈ હોય તાસળીમાં તો ઘણી યાદ અપાવે પછી ખાતી વખતે. એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે તમે તમારી અનુભવેલી વાત ઉપર વિચાર કરો, કે તમને કોઈ એમ કે તમારું સંતાન હોય, એક સંતાન છે સ્કૂલે ગયું છે દીકરો કે દીકરી, અને એક લાડુ આપી જાય કોઈ બોક્સમાં પેક કરીને, તમને ખબર છે કે મારા છોકરાને બહુ ભાવે, છોકરાને તો ખબર જ નથી ઘરમાં લાડુ આવી ગયો, તો તમે બધા મમ્મીઓ છો ને તમે મને જવાબ આપો, મારે જવાબ નથી જોતો, તમે શું કરો કે છોકરો ક્યાં આવ્યો, ચાલો ખાઈ જાઓ, એમાં શું, એને ક્યાં ખબર જ પડવાની છે કે લાડુ આવ્યો હતો, બોલો એવું કરો તમે જવાબ. બધાએ કહ્યું નહીં, મારો જવાબ તો છે નહીં, તમારો જવાબ છે. કોઈ પણ માં શું કરે કે રાખી મૂકે, અને છોકરો એમ કહે કે તારે નથી ખાવો, એટલે એ ખોટો જવાબ આપે, કા મને ભૂખ નથી ને મને બહુ ગળ્યું સદે નહીં ને કાં, એમ કે મેં તો ખાઈ લીધો, બે આવ્યા હતા ને એક મેં ખાઈ લીધો, હવે તું ખાઈ લે એક, શું કામ, કારણ કે પોતે લાડુ ખાય એના આનંદ કરતા પોતાનું સંતાન લાડુ ખાય એનો આનંદ એને વધારે આવે છે. આવે કે ન આવે બોલો, તમે જ જવાબ આપો. તમને તમે લાડવો ખાઈ જાવ એનો આનંદ આવે, કે તમારું છોકરું લાડવો ખાય એનો આનંદ આવે. બસ આ જે જવાબ છે ને ત્યાં જપતે પૂંજી થાય, ત્યાગીને ભોગવી જાણો. તમે એક લાડવાનો ત્યાગ કર્યો અને તમે એક લાડવો ખાશો એના કરતા 100 ગણો આનંદ મેળવો બીજાને ખવડાવીને, આ ત્યાં જપતે પૂંજી થાય. અને આ આપણા સંબંધોમાંથી ધીરે ધીરે ગાયબ થતું જાય છે, એટલે જરૂરિયાતના સંબંધો વધતા જાય છે, એટલે લોકો સતતપણે એક ગેમ રમતા હોય એવી રીતે જીવવા માંડ્યા છે. અને એટલે હું કહું છું કે કુટુંબ જીવનની બહુ મોટી કટોકટી છે. મેં બહુ મજાની ફિલ્મ જોઈ હતી, વિદેશી ફિલ્મ હતી, પણ વાત બહુ સરસ સમજાઈ જાય એવી છે, બાળકોને પણ બાળ વાર્તા જેવી લાગે એવી વાત છે, ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી. એક માણસ છે વિલી વોંકાના, એનું નામ છે. નામ બામની આપણે ચિંતા ન કરવી, એમાં આપણા નામો ક્યાં કોઈ સાચા બોલતા હોય કે આપણે એના નામ સાચા બોલીએ, એમાં કે બહુ માથાકૂટ કરવી નહીં, બરાબર. એનું વિલી વોંકા નામ છે, દુનિયાની સૌથી મોટી ચોકલેટ ફેક્ટરી એની છે, સૌથી મોટી ચોકલેટ ફેક્ટરી, બિગેસ્ટ ચોકલેટ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ.
અને કોઈ વારસદાર નથી. અને વિલી વોંકા એક દિવસ ઘોડો થાય છે અને એમ નક્કી કરે છે કે આનું શું કરવું, આવડી મોટી ફેક્ટરી, ચોકલેટની દુનિયાનું નંબર વન સામ્રાજ્ય મેં ઊભું કર્યું, હવે હું કોને આપીને જઈશ આ ફેક્ટરી, આ વારસો કોણ સંભાળશે? કોઈ નથી, કોઈ કુટુંબ નથી, કોઈ સંબંધ નથી, ક્યાંય નથી, કશું જ નથી, નવન. એટલે વિલી વોંકા એક જાહેરાત આપે છે કે આખી દુનિયામાં મારી ચોકલેટો જાય છે અને એની અંદર હું ઇનામી કૂપન મૂકીશ, અને એમાં સૌથી વધારે કૂપન જણે, હવે બિઝનેસ તો પાછો ભેગો આવી ગયો, કૂપન મૂકીશ એમાં સૌથી વધારે કૂપન ભેગી થાય એવા 5 બાળકો એને એમ કે હું મારી ફેક્ટરીની મુલાકાતે બોલાવીશ, અને એમાંથી હું એમ કે એક વારસદાર પસંદ કરીશ જેને હું મારી ફેક્ટરી લખી દઈશ. અને દુનિયામાં પડા પડી થઈ જાય છે. કેટલાક મા બાપો તો આખું ફેક્ટરીનું આમાં આખે આખા સ્ટોક જ પૂરો કરી લે છે આખા ગામમાં આવે, એટલે આપણા છોકરા માટે જ હોય બધું. અને એમાંથી 5 છોકરાઓ પસંદ કરવાના હોય છે, એમાં એક ગરીબ છોકરો હોય છે, ચાર્લી, ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો, બહુ ગરીબ હોય છે. અને દાદા દાદી મમ્મી પપ્પા બધા ભેગા થઈને કુટુંબની અંદર બહેન બધા રહેતા હોય છે, ચોકલેટ લેવાના પૈસા નથી એની પાસે. અને રોજ એમ કે ઓલી પોસ્ટર જોવે લગાડેલું પોતાના ગામમાં કે આવી એક સ્પર્ધા ચાલે છે ચોકલેટની, આવી એક સ્પર્ધા ચાલે છે. અને એને ઘેર બધાને એને એટલે એમ કે મજૂરી કામ કરતા એના પપ્પા છે એ થોડુંક બચાવે છે, મમ્મી છે એ પોતાની એક વસ્તુ થોડીક આપે છે. આમ કરી કરી કરીને દાદા દાદી બધા જ ભેગા થઈ અને એક ચોકલેટ લેવા માટેના પૈસા ભેગા કરે છે અને એને એક ચોકલેટ લઈ આવી દે. એ જ ચોકલેટમાંથી પેલી કૂપન નીકળે છે, ચાર્લી પણ જાય છે. એવું થાય છે કે ફિલ્મની અંદર ઘણી બધી ઘટના બને છે અને અંતે ચાર્લીનું સિલેક્શન થાય છે એ છોકરાનું. એ એટલું બધું વ્યવસ્થિત વર્તે છે ત્યાં ફેક્ટરીમાં જઈને કે પહેલાં વિલી વોંકાને થાય છે કે આ સંભાળી શકશે, કારણ કે આને અસર નથી થતી આટલી બધી ચોકલેટની ફેક્ટરીઓ જોઈને. એને જ્યારે કહેવામાં આવે છે કે બધી ફેક્ટરીની ચોકલેટ તારી છે, ત્યારે જોઈએ એટલી લઈ લે, ત્યારે એ બધી જ લેવા નથી માનતો, એ એક જ બટકું ચાખવા માટે લે છે. અને એમ કહે છે કે જો બધી જ મારી હોય તો મારે બધી ભેગી કરવાની જરૂર નથી, અને બધી જ તમારી હોય તો મારા માટે આ છે જ નહીં, એટલે મારે એની ચિંતા કરવાની જરૂર નથી. આ એક જવાબ ઉપર એનું સિલેક્શન થઈ જાય છે. બહુ સરસ વાત છે કે જેને સાચવવા પડે એ સંબંધો નથી હોતા, જે સંબંધો હોય એને સાચવવા નથી પડતા, એવી જ વાત છે. અને ચાર્લીનું સિલેક્શન થઈ જાય છે એટલે વિલી વોંકા એમ કહે છે કે આ ડીડ, આ દસ્તાવેજ અહીંથી અહીં સાઈન કરવાની છે, અને હવે એમ કે તારે આ મારી ફેક્ટરી સંભાળવાની છે, અને આ સંભાળવા માટે શું કરવાનું છે? તો કે આ ફેક્ટરી સંભાળવા માટે એમ કે તારે હવે તારા કુટુંબનો ત્યાગ કરવાનો છે, તારે મારી ભેગું રહેવાનું છે, તું હવે વિલી વોંકાનો ઓફિશિયલ વારસદાર છો, આ ફેક્ટરીનો વારસ છો, આ કરોડો અબજોની મિલકત છે તારી થવાની છે, યુ હેવ ટુ લીવ યોર ફેમિલી એન્ડ યુ હેવ ટુ, હું એડોપ્શનના પેપર કરું છું, આ બધા જ દત્તક વિધિના પેપર તૈયાર કરી સાઈન કરીને તારે આવતું રહેવાનું છે. અને ચાર્લી એમ કહી દે છે કે સોરી, મને એમાં રસ નથી. એટલે વિલી વોંકા એમ કહે છે કે કેમ, તને કેમ રસ નથી, તને ખબર છે હું તને શું આપું છું? બહુ અદ્ભુત દ્રશ્ય છે ફિલ્મની અંદર. પેલો છોકરો એમ કહે છે કે સાહેબ, તમારે કૂપન કરીને એક અજાણ્યા છોકરાને શું કામ તમારી મિલકત આપવી પડે છે દત્તક લઈને, કારણ કે તમારી પાસે તમારું ફેમિલી જ નથી, અને મારી પાસે છે, હું છોડીને નહીં આવું. તમારી પાસે નથી એટલે તમે ગામમાં ગોતવા નીકળ્યા છો કે આવડું સામ્રાજ્ય કોણ સંભાળશે, પણ મારી પાસે તો છે. મારી એક ચોકલેટ માટે પોતાની અડધી દિવસની મહેનતની મજૂરીને ત્યાગ કરનારું કુટુંબ મારી પાસે છે, હું એવું કુટુંબ મૂકીને તમારી ફેક્ટરી સંભાળવા નહીં આવું. અને એ બહુ એવો અદ્ભુત વાત છે કે ફિલ્મના અંતિમ દ્રશ્યની અંદર એવું બતાવવામાં આવે છે કે પેલો ચાર્લી જે છે, પેલો વિલી વોંકા જે છે ફેક્ટરીનો માલિક, લાસ્ટ સીનની અંદર એવું દ્રશ્ય બતાવવામાં આવે છે કે એનો ભૂતકાળ યાદ આવે છે કે એનો બાપ છે એ જ્યારે ઝઘડો કરીને કેવી રીતે ઘરમાંથી નીકળી ગયો હોય છે કે જાઓ જાઓ હું તમને બતાવી દઈશ કે કેવડી મોટી હું ઊભું કરી દઉં છું, તમને શું ખબર એમ. અને પછી કોઈ દી પોતાની ઘેર ગયો જ નથી હોતો લાઈફ ટાઈમ. અને આ ચાર્લી જે રીતે એની ફેક્ટરીને ઠુકરાવીને નીકળી જાય ને લાત મારીને કે ભાઈ મારી પાસે ફેમિલી છે, તમે મને બેમાંથી તમે તમને ચોઈસ આપો છો, કાં ફેમિલી કાં ફેક્ટરી, તો નો ફેક્ટરી ઓનલી ફેમિલી, જો ચોઈસ જ મારે સિલેક્ટ કરવાની હોય. પહેલા સીનની અંદર પેલો વિલી વોંકા વર્ષો પછી દાયકાઓ પછી પોતાને ઘર જાય છે, ઘર ખૂણામાં એક ઘર બતાવ્યું છે અને વિદેશી ફિલ્મ છે, એમાં બરફ પડતો બતાવ્યો છે અને બરફની અંદર એક ઝાંખો ઝાંખો દીવો ઘરની અંદર બળે ને ઘરડો માણસ વિલી વોંકાનો એકલો બાપ ઘરની અંદર એમ બેઠો બેઠો કંઈક લખતો હોય છે. અને વિલી વોંકા ત્યાં ખરેલે દરવાજો ખોલી પેલો એકદમ વૃદ્ધ માણસ હોય છે જેને આમ પૂરું સૂજે નહીં એવી કરચવાળી આંખવાળો, અને દરવાજો ઠપથપાવી અને એમ કે આ એન્ટ્રી લઈને એમ કહે છે કે
ઇઝ ધેર એનીબડી હોમ, કોઈ છે ઘરની અંદર? અને આટલા વર્ષે એનો બાપ એમ કહે છે કે ઓ વિલી, ફાઇનલી યુ કેમ. વિલી તો આવ્યો ખરો. ધેટ્સ વેર ફિલ્મ સેન્ડ. આ એક પણ સંબંધની એક પારાશીશી છે. પેલો છોકરો તો નીકળી ગયો હતો, કું આમ કર નાખું તેમ કર નાખું આમ કર નાખું કહીને ભાગી ગયો હતો. પણ એક બાપ એના ટકોરા ઉપર એને ઓળખવાની રાહ જોઈને બેઠો હતો. આજે ફાધર્સ ડે છે મિત્રો. હું કઈ એવો નથી કે આપણે કઈ મધર્સ ડે ફાધર્સ ડે બધા ઉજવે રાખવા. આપણે 365 જ હોય, પણ યાદ કરવા માટે ક્યારેક આપણે આવા ટેકણ લાકડીની જરૂર પડતી હોય છે. આપણી બેન આપણને વાલી જ હોય, પણ એ બેન છે એના અસ્તિત્વને યાદ કરવા માટે એક પોષી પૂનમ ને રક્ષાબંધનની જરૂર પડે ને. નહીંતર પછી કેદી યાદ આવે સાસરે ગયા પછી, એના જેવી વાત છે. એટલે આ હું એમ કહેતો હોઉં છું કે ફાધર્સ ડે ને મધર્સ ડે ને ચિંતા નથી કરવાની. મુદ્દો એ કરવાનો છે કે 365 દિવસમાંથી એક દિવસ આપણા સંબંધને આ યાદ રાખવા માટે આપણે આપવો પડે એવી હાલત થઈ ગઈ છે. આ વાસ્તવિકતા થઈ ગઈ છે આપણી આસપાસ. આપણે એવી પરિસ્થિતિમાં પસાર થાય કે તમે એમ કે આમ, મેં જોયું છે આ નજરે મેં જોયેલા પ્રસંગો તમને કહું છું, કે આમ બહાર એમ કે ચકચકિત કાર હોય ને સરસ મજાનો બંગલો હોય ને બધી ફોરેનની વસ્તુઓ સરસ હોય, એટલે આમ પાછા પૂછે કે એમ કે, એટલે એમ કે આ શું આ અચાનક કેવી રીતે આ બધું, એટલે એમ કે અમારા ભાઈ પછી અમેરિકા છે ને એમણે બધું મોકલાવ્યું એમ કે, એટલે એમાંથી આ પછી બંગલો લીધો ને પછી આ કાર ને આમ ને તેમ ને એમ. એટલે દરેક માણસના મનમાં કેવો સવાલ થાય ખબર છે, હાલો મારે આવો ભાઈ હોય તો કેવું સારું, આપણા ભાઈઓ જ કંઈ કરતા જ નથી પડ્યા છે એમને, આપણે અમેરિકા જઈને મોકલાવે તો કેવું સારું. પણ મેં એવું નથી જોયું કે એક માણસના મગજમાં એવું થાય કે હું આવો ભાઈ હોઉં તો કેવું સારું, કે હું મારા ભાઈને ગાડી આપું, હું મારા ભાઈને બંગલો આપું. બધે એમ જ કે મારા આવો ભાઈ હોય તો કેવું સારું, પણ હું આવો ભાઈ હોય તો કેવું સારું એ કોઈને થતું જ નથી. આ બહુ વિચિત્ર વાત છે. કે હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે તમારે સ્વચ્છતાના અભિયાનો છે ને દુનિયામાં ચલાવવાની જરૂરત નથી. બધા પોતપોતાનું આંગણું સાફ રાખે, બધા પોતપોતાની શેરી સાફ રાખે, દુનિયા આપોઆપ ચોખ્ખી થઈ જાય. પણ એ આપણે કરીએ જ નહીં, આપણે બીજા કેટલાય કર્યું એ જોઈએ જ રાખીએ. તમે કર્યું, તમે એમ કે ચોખ્ખું કર્યું. હું સંબંધ માટે ઘણી વાર કહેતો હું, હમણાં પગથિયા ચડતા ચડતા વાત કરતો હતો, મેં એમ કીધું કે સંબંધો તો છે ને રંગોળી જેવા હોય, બનાવતા 3 કલાક થાય પણ 1 ફૂંક 3 સેકન્ડમાં વિખેરી નાખે. કોઈ પણ સંબંધમાં ધ્યાન રાખવા જેવી વાત છે. કોઈ પણ સંબંધમાં ડોંગરી મહારાજ જ્યારે ભાગવત કથા કરતા ને ત્યારે એમ કહેતા, લુલીને લાડ કરિશ્મા. લુલી એટલે આ જીભ. આ છે ને આમ હાડકા વગરની બાબત છે, પણ કંઈકના હાડકા તોડાવી નાખે. આખું મહાભારત અડધેથી પતી જાત, ઇન્ટરવલમાં પૂરું થઈ જાત મહાભારત, જો દ્રૌપદી એની જીભનો ઉપયોગ ન કર્યો હોત તો. બધું સેટલ થઈ ગયું હતું, બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું હતું, બધા બધા રાજીને રેડ થઈ ગયા હતા, ઇન્દ્રપ્રસ્થ થઈ ગયું હતું, હસ્તિનાપુરે થઈ ગયું હતું, બધા મોજે મોજ ખાવા પીવા ભેગા થયા હતા. ત્યાં શરૂ થયું એ જેટલું ભરતકામ જોયું હતું એ બધું વિખાઈ ગયું એક જણા કે એક આમ દારો દોરો ખેંચી લીધો પૂરું, સડસડાટ કરતું સીધું કુરુક્ષેત્રમ પૂરું થયું. આ આ વાસ્તવિકતા છે આપણી આસપાસ. મારી ઘણી બધી લાંબી વાત કરી, હવે મારે તમારી પ્રશ્નોત્તરી પણ લેવાની છે, એટલે હું 10 મિનિટની વાત કરીને મારી વાત પૂરી કરું, છેલ્લી 10 મિનિટ. કારણ કે આમ સંબંધોમાં એવું છે ને કે ભાઈ આમાં કોઈ પણ સંબંધ જાળવવો હોય ને તો ક્યારે પૂરું કરવું એનો હંમેશા અંદાજ હોવો જોઈએ. સંબંધ સાચવવાની આ બહુ મોટી ટેકનિક છે. હું ઘણી વાર એમ કહેતો કે આપણે એક જગ આખો પાણીનો ભરીને નીકળા હોય, એટલે કે એનો અર્થ એવો ન હોય કે આખે ગ્લાસ કે છે ને એ ગ્લાસની સાઇઝ જોવાની હોય. આમ બધા રવિવારની રાત્રે ભેગા થયા હોય તો તમારી તમારી 1 કલાક 2 કલાક 3 કલાકની કેપેસિટી જોવાની હોય. મને તેમ થાય કે હાલો ને જમાવીએ એમાં શું, તો સંબંધ પૂરો થઈ જાય શરૂ થતા પહેલા, ચોપટ મંડે જ નહીં સંબંધની. પણ જે વાતો થોડી ઘણી મારે કરવાની છે, આમ તો બધી વાતો તમારા સુધી પહોંચે છે એટલે મને આનંદ થાય છે કરવામાં, એટલે મને આમ વહેવાની મજા આવે છે. ચાલો આમાં મસ્તા હસતા વાતો કરતા કરતા જે સાચી વાત છે મારે તમને કહેવાની છે, ખોટી તો કહેવાની નથી. કેવી રીતે આવું બધું થાય છે એ તો આપણે જોઈ લીધું, કેવી રીતે ન થાય એનો વિચાર કરવો પડશે ને. સંબંધોની જરૂરિયાત જો આપણને ફીલ થાય તો આપણે એ વિચાર કરવો પડશે ને કે સંબંધો કેમ સાચવવા, શા માટે સાચવવા. હું ઘણી વાર એમ કહેતો હોઉં છું કે તમને નોબેલ પ્રાઇઝ મળી જાય, તમને ઓસ્કાર એવોર્ડ મળી જાય તો શું, જો તમારી પાસે દુનિયાની સૌથી વધારે મોટું પ્રાઇઝ એવોર્ડ જાહેર થાય અને તમારી પાસે એક એવો ફોન નંબર ન હોય કે જેને તમે એમ ફોન કરીને કહી શકો કે યાર આજે આપણને ઓસ્કાર એવોર્ડ મળ્યો હો, આપણને નોબેલ પ્રાઇઝ મળ્યું હો, તો એ પ્રાઇઝને તમારે શું કરવું છે? હું કાઠિયાવાડીમાં કહું તો ધોઈ પીવું છે?
સીધી વાત છે, તમે દુનિયાની શ્રેષ્ઠ સફળતા સુધી પહોંચો એ સફળતા મળ્યા પછી તમે શું કરશો એ તો 10 સેકન્ડની ઘટના છે. 10 સેકન્ડ થાય તમે આવા સ્ટેજ હોય, સ્ટેજ ઉપર જઈને સૌથી મોટો એવોર્ડ લઈ આવો એને કેટલી વાર થાય? ટોટલ 10 સેકન્ડ. તો એની મજા ક્યારે હોય છે ખબર છે? આમ લાગતા વળગતા ને ગમતા ને ઓળખીતા પાળખીતા ને ભેગા કરીએ ને પછી આપણે કહીએ કે આમ બધા મજા મજા કરે ને પાર્ટી કરે ને આનંદ અંગળ કરે ને આમ SSCમાં 90% એવા હોય તો આપણે એવું નથી કરતા, કરતા જોઈએ છીએ ને. આપણો આનંદ છે, ખુશાલી છે, રડવામાં એકાંત હોય, હસવામાં તો ભેગા હોય તો જ મજા આવે, બરાબર. પણ મુદ્દો એટલો જ છે કે જો આપણી પાસે આ બધું એવોર્ડ લઈ લીધો, 10 સેકન્ડની ઘટના પૂરી થઈ ગઈ, પણ એની આગળ એક્સટેન્ડ કરવા માટેના જો સંબંધ નહીં હોય તો શું થશે? તમે શું કરશો? તમે શેર કોની સાથે કરશો? દુનિયામાં માણસને એકાંતની જરૂર હોય, દરેક સંબંધમાં થોડીક સ્પેસની, થોડીક જગ્યાની પણ જરૂર હોય. ઘણી વખત માણસ બહુ છવાઈ જાય ને એને કારણે પણ સંબંધ તૂટી જાય. આપણા વડીલોમાં ને નવી પેઢીમાં બહુ થતું હોય છે આવું, બરાબર. કારણ કે દરેક નવી પેઢીને પાંખો ફૂટતી હોય એટલે એને આંખમાં આમ ઉડવાની તમન્ના થાય, અને જે વડીલો અગવડ ઉડી લીધું હોય એને ખબર હોય કે આમાં કેટલું ટીચાવવું પડે એટલે એને રોકવાની તમન્ના થાય. એ બે ભેગું જ ન થાય ક્યારે, હું તમને લખીને દઈ દઉં. આ કુદરતનો ક્રમ છે. નવી પેઢીને ઉડવાની તમન્ના થવાની કારણ કે એને પાંખ એટલા માટે જ કુદરતે આપી છે કે ઉડી શકે, ઘરમાં રહે એટલા માટે નથી આપી, બરાબર. હવે જે ઉડ્યા છે એને જોખમોની ખબર છે એટલે એને એમ જ થાય કે હાલો આજે તો સુઈ થઈ જશે, પાંખો હમણાં કપાઈ જશે ને પીછા ખરી જશે. બે વસ્તુ ક્યારેય ભેગી છે જ ન શકે. શું કામ? આપણે ઇમોશનલ બેંક એકાઉન્ટ ક્રિએટ નથી કરતા. આપણે બેંક એકાઉન્ટ તો બહુ ક્રિએટ કરી નાખ્યા છે બેંકોમાં, પણ ઇમોશનલ બેંક એકાઉન્ટ ક્રિએટ નથી કરતા. બેંક એકાઉન્ટમાં શું કરવાનું હોય? તમે પૈસાની ડિપોઝિટ મૂકો એટલે જરૂર પડે ત્યારે પૈસા તમે વિથડ્રો કરી શકો. દરેક સંબંધનું એક ઇમોશનલ બેંક એકાઉન્ટ હોય. આપણે વિથડ્રો તો બહુ કરી નાખીએ છીએ, ગમે ત્યારે ગમે ને ગમે એમ સંભળાવી દઈએ, બોલી જાય, સંજોગોના દબાણમાં કંઈક કહેવાય જાય, આમ કહી જવાય, કોકને એમ કહી દે કંઈક તો ભણતો કેમ નથી, તું ભણવા બેસી જાય, આમ કરી નાખતો એમ કરી નાખ, સજાની વાત કરી નાખીએ, બધું કરી નાખીએ. વિથડ્રો આપણે રોજ કરી નાખીએ, ડિપોઝિટ મુક્ત જ નથી, ઓવરડ્રાફ્ટ ખેંચાતો જાય રહેતા રહેતા રહેતા. તમે ડિપોઝિટ કરતા જાઓ ને વિથડ્રો કરતા જાઓ ને તો સંબંધનું બેલેન્સ સરખું રહે. તમે જ્યારે છોકરાએ સરસ રીતે વર્તન કર્યું હોય ત્યારે એને પીઠ થપથપાવીને આઈસ્ક્રીમ ખવડાવવા રાતના 12 વાગે લઈ જાઓ કે ચાલ ભલે એમ કે 12 વાગી ગયા કાંઈ વાંધો નહીં, હું કપડાં પહેરીને આવું તારી સાથે, આજે મોજ, સરસ કામ કર્યું, સરસ કર્યું, ચાલ લેટ્સ હેવ આઈસ્ક્રીમ ટુગેધર. જ્યારે આવું કર્યું હોય ને ત્યારે તમે છોકરો જ્યારે સરખી રીતે વર્તન ન કરતો હોય ત્યારે એને એમ કહી શકો કે સોરી ધીસ ઇઝ રોંગ, એક દિવસ જમવાનું નહીં. જો તમે રાતના 12 વાગે આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ગયા હોય ને તો જમવાની થાળી પાછી ખેંચી શકો. આપણે જમવાની થાળી જ પાછી ખેંચતા શીખી ગયા છે, ડિપોઝિટ તો કરતા જ નથી. અને આ માત્ર મા બાપને સંતાનમાં નહીં, દરેક સંબંધમાં લાગુ પડે છે. જ્યાં વિડ્રોઅલ મળતું હોય ને આપણે લેવા જ માંડ્યા છીએ કે આ તો બહુ સારો, લ્યો લેવા જ માંડ્યો, દલા તરવાડી જેમ રીંગણા 9-2-4 લ્યો ને 10-12 એમાં શું. અને આજે વસ્તુ થવા માંડી છે એની સૌથી મોટી ગડબડ આપણે ત્યાં ઊભી થઈ છે. આ બાબતમાં ઇમોશનલ બેંક એકાઉન્ટ આપણે ક્રિએટ નથી કરી શકતા. એ કુદરતી થતું હોય, ક્રિએટ કરવું એટલે રોજ સવારે ઉઠીને ન કરવું હોય કે ઓકે પ્લીઝ સોરી થેન્ક યુ એમ ના થાય, કારણ કે આપણાના ઉપર વિચાર નથી આપતા. અને આ કટોકટી એટલે ગંભીર થતી જાય છે કે જે માણસના મનમાં હોય ને એ જ મેદાનમાં હોય, હંમેશા યાદ રાખો, બરાબર. દિવસે દિવસે તમે જુઓ કેવી આમ આમ દુનિયા ક્રૂર થતી જાય છે, હિંસક થતી જાય છે. તમે છાપું ઉગાડો, મને સુરતમાં તો કહેવાનું હોય નહીં, હમણાં જેવી એક ઘટના બની, મેં આજે જેના ઉપર લેખ લખ્યો છે. દિવસે દિવસે આપણે છાપું ઉગાડો એટલે આપણને એમ થાય કે માણસ ક્યાં જશે, માનવ જાત ક્યાં પહોંચશે. આજે એમ કે કોઈક કંડક્ટરને પાકીટ મળે ને પાછું આપે ને ન્યૂઝ મને, શું કામ? કારણ કે પાકીટ પહેલાં તો કોઈ ખોતા નથી, જો મળે ને પાછા આપી તો પછીની વાત છે, પાકીટ ખોઈ નાખે એવા કેટલા, કાપાઈ જાય જુદી વાત છે. કોઈ પાકીટ ખોઈ નાખે, ખોવે એ બધું પોતાની જાત ખોઈ નાખે, પણ પાકીટ ન ખોવે, જાત ખોઈ નાખે પહેલાં. આ ખોઈ નાખો એમાં વાંધો નહીં, પાકીટ ખોવાય નહીં ધ્યાન રાખજો. અને મળે તો ફરજના ભાગરૂપે જે કામ થાય ને એને આપણે ન્યૂઝમાં ચમકાવવું પડે છે, કારણ કે સારી ઘટનાઓ ઓછી બને છે. શું કામ? માણસ ડિસ્ટર્બ છે, માણસ સ્ટ્રેસ્ડ છે દિવસે દિવસે, અને ઘરમાં બહાર એટલી બધી માથાકૂટ થતી હોય છે, એને કારણે સતત પણ એમ વિચારીને રાખે છે કે હું શું કરું. હું ઘણીવાર એમ કહેતો હોઉં છું કે આપણે એમ કહીએ છીએ ને કે જન્મ અને મૃત્યુ, પુનર્જન્મ, પૂર્વજન્મ, મૃત્યુ. હું ઘણીવાર એમ કહેતો હોઉં છું કે આપણે એ જ જિંદગીમાં જ કેટલી વાર જન્મતા અને મરતા હોય છે આપણને અહેસાસ છે ખરો? એક જિંદગીમાં જ આપણને માની લો કે પરીક્ષા દીધીને આપણને સરસ મજાના માર્ક આવ્યા, આપણે ટોપર થયા, આપણો જન્મ થયો ને. આપણી ઘેર માની લો કે પહેલી વખત સંતાનનો જન્મ થયો, દીકરો આવ્યો, દીકરી આવી. હું એમ કહેતો હોઉં છું કે આપણે એમ કહીએ છીએ એક છોકરીનો જન્મ થયો, છોકરાનો જન્મ થયો. ખરેખર તો માનો અને બાપનો એ દિવસે જન્મ થતો હોય છે.
ત્યાં લગી પતિ અને પત્ની હતા, પુરુષ અને સ્ત્રી હતા, હવે મમ્મી અને પપ્પા બહેના. જન્મ તો એનો થયો. આ સારું આ મને નિતર એમ હતું કે હમણાં બધા સુઈ ગયા હશે એમ. એટલે જન્મથી જરાક જાગૃત તો થયા, ઓલા ભેકારો થયો એમ જન્મનો. એટલે થાય એવું, મને કંઈ એમાં વાંધો નથી એમાં. કારણ કે આમાં આમાં છે ને, આમાં અમલ છે એ બહુ અઘરો છે. વાતો સાંભળવી સેલમ સેલી છે સંબંધો ઉપર, એવું છે. એનો અમલ અઘરો છે. આ ક્રોધ જેવું છે. શું કામ અમલ અઘરો છે તમને? જો તમને હું હમણાં પૂછું, કોઈ પણ વ્યક્તિ હોય અત્યારે, માની લો તમને એમ થતું હોય કે હાળું હવે તો ઘેર પહોંચશું યા બાર હડાબાર થશે ને, કાલે તો વર્કિંગ ડે છે પાછો, કાલ ક્યાં રજા છે? આમ તમે વિચાર કરતા હો ત્યાં હું તમને પૂછું કેમ છો, અને તમે શું કહેશો? મજામાં. હવે તમે મજામાં નથી. તમે ક્યાં મજામાં હતા? તમે તો ડિસ્ટર્બ હતા, તમે ટેન્શનમાં હતા, તમે મૂંઝાયેલા હતા કે આ ભાઈ પૂરું કરે, હજી પ્રશ્નોત્તરી થશે, પછી પાછું ઘેર જશું, આ 12 વાગે પાછું ઘેર જવાનું. આવું બધું તમે વિચાર કરો ત્યાં હું પૂછું કેમ છો, એટલે આપણે કહી દીધું મજામાં. શું કામ? કારણ કે આપણા મગજમાં એવું પ્રોગ્રામિંગ થઈ ગયું છે, કોક કેમ છો પૂછે એટલે મજામાં કહી દેવું, એમાં કે જાજી ચિંતા નહીં કરવાની, કહી દેવાનું એમ. બરાબર? એટલે આવું આવું થતું જોઈએ. તમે જોજો એમ, મેં એમ કે હમણાં એવું એક SMS મારી ઉપર આવ્યો હતો કે એમ કે ફોન આવ્યો, એટલે હસબન્ડને વાઈફને એમ કીધું કે કહી દેજે એમ કે હું ઘરમાં નથી. એટલે વાઈફે એમ કીધું કે ભાઈ એમ કે હા ઘરમાં જ છે. એટલે હસબન્ડ કે કીધું તું તને કે કહી દેજે ઘરમાં નથી જેનો ફોન આવે એને. એટલે કે મારા માટેનો ફોન હતો. આ જરૂરિયાતના સંબંધોની વાત છે. એટલે સારું, એમાં મોડી ટ્યુબલેટ થઈ તો વાંધો નહીં, કારણ કે તો આપણે સારા સંબંધોમાં જઈએ એમ સમજી લેવાનું. આ તો એવોર્ડ કહેવાય. એટલે એટલે મારે જગાડવા તો ખરા ને તમને, થોડીક વાત કહી હોય તો હજી 10 મિનિટે. એટલે મેં કીધું તમે જરાક આમ મોકળા થઈ જાઓ ને, એટલે શું થાય કે આમ જરાક આપણે બાકીની વાત થાય. બરાબર, જાજી વાત નથી કરવી. હવે હવે આપણે આમ 2-3 અગત્યની વાત કરીને પૂરી કરશું, તમે મજા કરો, પછી શરૂ કરશું પ્રશ્નોત્તરીમાં. મને રસ એટલે છે કે કોઈ પણ સંબંધ તો સંવાદથી ખીલતા હોય. એક જ બોઈલે રાખે ને બાકીને સાંભળે રાખે એમ તો સરકારો ચાલતી હશે, સંબંધો ના ચાલે. આ ઓલા પતિ પત્ની જેવું જ છે આમાં. અગેઇન કે એમ કે પુરુષ એમ કહેતો હોય કે ભાઈ એમ કે હું કુટુંબનો મોભી, હું કુટુંબનો વડીલ. આમ તો મેં એવું બહુ જોયું છે, કુદરત છે ને આવી બહુ મજાક ઉડાડે. હંમેશા જે નવામ નવી જનરેશન આવતી હોય ને, ઓલા કોમ્પ્યુટરની જેમ અપગ્રેડેડ વર્ઝન થઈને આવતી હોય. જોવું તમારે એટલે વિન્ડોઝ XP ને વિસ્ટા ને એમ આવે ને કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ નવી નવી, એમ અપગ્રેડેડ વર્ઝન આવે. એટલે તમે જોજો સૌથી વધારે પૈસા ખર્ચીને જેમ નવું નક્કોર DVD પ્લેયર ને હોમ થિયેટર ને પ્લાઝમા TV ને આનતેન મોબાઈલ ને બધું વસાવે. 50,000નો મોબાઈલ હોય ને 5 લાખનું TV ને હોમ થિયેટર સિસ્ટમ હોય, એ ઘરમાં તમારે જવું, એ મોભીએ વસાવ્યું હશે પોતાની કમાણી કરી કરીને, અને ઘરનો નાનામાં નાનો મેમ્બર હશે ને એના હાથમાં બધા કમાન્ડ હશે. એના ટેણિયું ટાબરિયું જે હશે ને, એને બધા મોબાઈલના બધા ફંક્શન આવડતા હશે, એને બધા રિમોટના ફંક્શન આવડતા હશે. એટલે દાદા બિચારા એમ કહેતા હશે કે તમે આ CD મને ઓલું ગીત મૂકી દેતો એને ભટ, કારણ કે અપગ્રેડેડ વર્ઝન છે. આ કુદરતમાં નવું ઇન્સ્ટોલ થઈને આવ્યા છે, કેટલાક સોફ્ટવેર પ્રી ઇન્સ્ટોલ્ડ છે. એટલે આવું થાય છે પ્રી ઇન્સ્ટોલ્ડ સોફ્ટવેરને કારણે. એટલે ઘણી વાર એમ કે હું મોભી, હું મોભી. એટલે એમ કે એમાં સ્ત્રી અળવેકથી એમ કે ભાઈ એમ કે કાંઈ વાંધો નહીં, હું ડોક. તમે મોભી જો ને, મોભી તમે માથું છો ને, ડોક ફરે તો માથું ફરે ને, એમને માથું ફરશે. ડોક ફેર્યા વગર ગરદન ફરે તો ફરશે માથું. એટલે મેં તો એકવાર એક લેખ લખેલો આપણા સંબંધોના ગણિત માટે, હું ઘણી વાર લખતો હું. એટલે મેં 2-4 વસ્તુ એમાં લેખ લખેલી. એકવાર તો મેં એક એવો કોન્સેપ્ટ લખેલો કે આપણે ત્યાં બધા એમ કહે છે કે વર્કિંગ વુમન, આપણે એવી જ વ્યાખ્યાઓ કરીએ છીએ કે વર્કિંગ વુમન એટલે 9-5 ઓફિસમાં જઈને પગાર લઈ આવે, ઠીક છે, એ વર્કિંગ વુમન કહેવાય. પણ જે સ્ત્રી ઘરમાં જ રહેતી હોય છે 24 કલાક 24/7 365 ડેઝ ઘરની અંદર સાફસૂફી કરતી હોય, રસોઈ કરતી હોય, કામ કરતી હોય, ઘરનું મેનેજમેન્ટ કરતી હોય, એટલા માટે શબ્દ એવો નવો હાઉસવાઈફની હોમ મેકર, એ વર્કિંગ વુમન નહીં. એ આરામ કરે છે ઘરમાં બેઠા બેઠા, ખાલી કામ નથી કરતા. જે ઓફિસે જાય એ જ વર્કિંગ વુમન, બાકીના વર્કિંગ વુમન જ નહીં, એની કોઈ કદર જ નહીં. આવું ચાલે? એટલે એટલે મેં એકવાર એમ લેખની અંદર લેખું કે હવે જો દિવાળીએ લક્ષ્મી પૂજન તો થતા નથી. બરાબર, આમ ઓફ આમ થાય ખાલી આમ આપણે ઔપચારિકતા પૂરતા, કારણ કે ચોપડા તો બધા માર્ચમાં બન્યો, એટલે ચોપડા જ નીકળી ગયા. પહેલાં તો ચોપડાને બદલે કોમ્પ્યુટર આવી ગયા, એટલે કે અહીંયા તો હવે પછી સોફ્ટવેરમાં લક્ષ્મીજી દેખાય.
બરાબર. એટલે મેં એમ કીધું કે હવે એમાં વાંધો નહીં, હવે એ તો સમય મુજબ એટલું ફેરફાર થાય, હવે ગૃહલક્ષ્મી પૂજન કરો. આખો કોઈ પણ તહેવાર આપણી સંસ્કૃતિમાં ઉજવાતો હોય તો ધરીરૂપ જે સ્ત્રી છે તમારા કુટુંબમાં એના કારણે ઉજવાય છે ને. સાફસૂફીથી માનીને ફટાકડા ફોડવાથી માનીને ફટાકડા ફોડી નાખે તો બધા, પછી કચરો કોણ સાફ કરે છે આંગણામાંથી, એનો રસોઈ કોણ બનાવે છે, વેકેશનમાં કામ વધી જાય છે હોમમેકરનું. એટલે કહું ગૃહલક્ષ્મી પૂજન કરો. એક દી તો તમે એમ કહો કે ભાઈ નાના બહુ સરસ બહુ સરસ આનંદ થઈ ગયો ભાઈ, આવા આ લક્ષ્મી આ ગૃહમાં છે એને કારણે જ છે આમ, વાંધો ને એક ગુલાબનું ફૂલ મૂકીને કહી દો. તો એમાં ઘરની જ લક્ષ્મીને કહેવાનું છે ને, બહારની લક્ષ્મીને ક્યાં કહેવાનું છે? પણ નથી કહી શકતા આપણે સંબંધોની. આજે મેં છેલ્લે જે વાત મારે કેવી છે ને, આજ કેવી છે, કોઈ પણ સંબંધોની અંદર આપણે વચનોની વાતો કરીએ છીએ પણ આપણા વર્તનમાં એ દેખાતું નથી. વી ઓલવેઝ બિહેવ ઇન એક્શન એન્ડ રિએક્શન, એક્શન એન્ડ રિએક્શન, એક્શન રિએક્શન. આને આમ કહી દીધું માટે હું આમ કહી દઉં, આને આમ વર્તન કર્યું માટે હું આમ કરી દઉં, મને મદદ કરવાની ના પાડી. તમને મદદ કરવાની ના પાડી એને કારણે સંબંધ ન તૂટવો જોઈએ. તમારો હોક છીનવી લીધો હોય ને તમે સંબંધ તોડી નાખો તો બરાબર છે, મદદ કરવાની ના પાડી એના કારણો હશે, તમે તપાસ તો કરો શું કામ ના પાડી. કોઈ પણ આટલી ઝડપથી તમે આમ સંબંધના રંગોને વિખેરી નાખો એની પહેલાં જરાક તપાસ તો કરો. મારે ઘણી બધી વાતો કહેવાની છે અને પ્રશ્નોત્તરીની અંદર એની અંદર લઈ લઈશ. મને તો સૌથી મોટી વાત એ મારે કહેવાની છે જે એક વાર્તાના માધ્યમે મારે તમને કહેવી છે, અને આ આપણી છેલ્લી વાર્તા છે. આપણે અહીંથી આ વાર્તા પૂરી થશે અને એના મેસેજ સાથે આપણે વાત પૂરી કરીશું. પણ નાનકડી વાર્તા છે, મોટી વાર્તા નથી, ચિંતા કરતા નહીં. આ તો શું જૂના જમાનાની અંદર મા બાપને દાદા દાદીને છોકરાઓને છેલ્લે ઊંઘતી વખતે વાર્તા કહેતા ને, એટલે મેં કીધું હું તમને કહી દઉં ને, જરાક આઈ ઊભી ગયો છું તો માઇક ઉપર. એટલે નાનકડી વાર્તા છે પણ મને તો આનંદ, જો આ તો હું મજાક કરું છું તમારી સાથે, કારણ કે મને તમારી સાથે આત્મીય સંબંધ આમ 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 ઊભા ઊભા લાગે છે કે મજાક કરી શકાય. જો મજાક કરી શકાય એવો વ્યવહાર આત્મીયતામાં હોય, બહુ ડાપણવાળા વ્યવહાર હોય ત્યાં આત્મીયતા ન હોય, આ સમજી લેવું. બહુ ઔપચારિક હોય ને ત્યાં બહુ સારા સંબંધો ન હોય, જે આમ ધબ્બો મારવાના, તુકારે બોલાવાના, મજાક કરવાના, ઘરમાં આમ હાથમાં ટ્રે લઈને કોઈક પાણી આપે ને તમે પોતે જાતે ફ્રીઝમાં ખોલીને પાણીની બોટલ લઈ લ્યો, આ બે સંબંધોની ડિગ્રીમાં ફેર નથી હોતો. એટલે આપણે આ ટ્રેક આપણે ફ્રીઝ ખોલીને બોટલ લઈ લેવા વાળા છીએ, એટલે હું મજાક કરું છું તમારા બધા સાથે કે ના મજા આવે છે. આ સરસ પ્રકલ્પ છે, તમે વિચાર કરો કે આ ગુજરાતને દિશા બતાવે એવું કામ છે. તમે ક્યારેય કલ્પના કરી કે આખા આ સંબંધોની કટોકટી કંઈ અહીં જ છે? અહીં તો ખરેખર નથી. મેં આજે જ મને એક લાઇબ્રેરી અંદર જવાનું થયું ત્યારે મેં ઉદાહરણ આપ્યું હતું કે ઘણી વખત આપણે સૌરાષ્ટ્રમાં પહેલો વરસાદ થાય એટલે આપણે તો ધન્ય થઈ જાય એમ. આપણે તો પાણી ન આમ પાણી પોસ્ટરમાં દેખાય ને તો આપણને બહુ મજા આવે કે આ હા અહીં ફરવા જવું છે, પાણી બહુ છે ત્યાં. એવો પ્રદેશ આપણો રહ્યો એમાં એમ કે પહેલો વરસાદ પડે એટલે બધા છોકરાઓ એમ કે થોડા ઘણા આવ્યા હોય ને બાકીના બધા ઘેર બેઠા હોય. એટલે શું થાય કે અમારા જેવા લેક્ચરર્સ જાય છે ભણાવવા માટે, હું કોલેજમાં એકદમ મને પ્રિન્સિપાલ હતો મને જાત અનુભવ છે. એટલે અમે એમ કહીએ કે લે કેમ કે આટલા જ આવ્યા છો, બસ એમ કે આ કારકિર્દી બનાવો ને ભણો ને હાજર રહેવું જોઈએ ને આમ કરવું જોઈએ, કોણ સાંભળે? આજે આવ્યા હોય એ સાંભળે બિચારા, વરસાદમાં પલળતા પલળતા પલળવા ન ગયા હોય ને ભણવા આવ્યા હોય, અને જેને ખરેખર સંભળાવવાનું છે તો ઘર ભેગા થઈ ગયા હોય, એ તો હાજર જ ન હોય. એટલે હું એમ કહું છું કે તમને લોકોના કહેવાનો મારો અર્થ નથી, તમે અહીં સુધી આટલા પ્રેમથી આટલા આનંદથી, આ તો મેં કીધું મનોરંજન નથી, આ મનનો ખોરાક છે, આ ફૂડ ફોર માઇન્ડ છે. આમાં કદાચ આનંદ થતો હશે પણ એની સાથે સાથે વિચારની પ્રક્રિયા પણ છે, કારણ કે વિચાર મરી જાય એટલે સમાજ મરી જાય, આ તમારે સમજી લેવાનું. દુનિયામાં જૂના જમાનાના રાજાઓ જ્યારે આક્રમણ કરતા, ઇજિપ્તમાં, ગ્રીસમાં, રોમમાં, આ બધી સંસ્કૃતિ ખતમ કેમ થઈ ગઈ તમને ખબર છે? એની લાઇબ્રેરીઓને બાળી નાખવામાં આવી. લાઇબ્રેરીઓ બળી જાય એટલે તમારો વિચારનો વારસો ખતમ થઈ જાય, પછી નવો વિચાર આવે જ નહીં એટલે સંસ્કૃતિ ડાઉન થઈ જાય, પૂરું થઈ જાય, ખતમ થઈ જાય. મારે તમને અભિનંદન આપવાના છે વાર્તા કહેતા પહેલા કે ગુજરાતના આખામાં, ભારત આખામાં, દુનિયા આખીમાં સંબંધોની કટોકટી તો છે જ નહીં, તો આપણે બધાય જાણીએ છીએ, આંખ કાન ખુલ્લા રાખીને ફરીએ છીએ, તો જરૂરિયાતના સંબંધો વધે છે ને સંબંધોની જરૂરિયાત ફીલ નથી થતી આપણે બધાને ખબર છે. પણ સુરતની અંદર એમ કે એક સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની અંદર આ સૌજીભાઈ જેવા બધા એમના મિત્રો જે છે એની આ જુવાન સેના છે, એ લોકોને એવું મન થાય અને એને કેવો ભરોસો હશે, સંબંધ વિશ્વાસ ઉપર ટકતા હોય છે હંમેશા, એને કેવો ભરોસો હશે કે મને એને આમ ફોન કરીને કહી દીધું કે તમે આવો, અમે અમારા બધા મિત્રોને બોલાવશું, બધા આવશે કપલની અંદર, બધાને ખબર છે કાંઈ કાંઈ કોઈ સોનાની સોનામોર નથી, સુવર્ણ મુદ્રા વેચવાની છેલ્લે
કાવીને બેસવાનું, છતાં તમે બધા આવ્યા, અત્યાર સુધી આખી વાત તમે સાંભળી અને આ લગી બેઠા, એટલે સંબંધોની કટોકટી તો આખી દુનિયામાં છે, પણ કમસે કમ હું એમ કહી શકું કે સુરતમાં આટલા બેઠેલા લોકો છે એમાં જાગૃતિ છે. કટોકટી ભલે આખી દુનિયામાં રહી, દૂર કરવા છે પેલા અવેર થવું પડશે, પેલા જાગૃત થવું પડશે કે આ પ્રોબ્લેમ છે. મને પ્રોબ્લેમ છે એટલું આપણે સ્વીકારશું તો પ્રોબ્લેમ દૂર થશે ને મિત્રો. એટલે હું વાર્તા તમને કઈ વાત પૂરી કરું. વાર્તા એવી છે કે એક પતિ અને પત્ની, મૂળ તો ભાઈ ચિત્રકામ કરવા માટે આવેલા, પત્ની છે એ સંગીતમાં પિયાનો વગાડવા માટે, બે નાનકડા ગામમાંથી મોટા શહેરમાં આવેલા. પતિને એવી ટેવ, એને એવી ટેવ કે એ પોતે જ્યારે એમ કે કંઈક વાત કરે એટલે બહુ ફિલોસોફિકલ વાત કરે. અમારા મિત્ર છે, મારા બહુ જૂના મિત્ર, મારે સંબંધો સરસ સચવાણા છે, મારી જિંદગીમાં એટલો આમ જીવતો રહ્યો છું, એટલો એટલો પ્રફુલ્લિત ને હસતો રહ્યો છું. મારો આમ માની માની ભેગો આવ્યો હોય તો મારી સાથે આમ કાંઈ સુરત આવવાનું હોય તો એમ કહું કે ભાઈ 22 વર્ષ જૂનો મિત્ર છે અમારો, હાઈસ્કૂલ વખત નહીં ભેગો આવશે. પહેલાં તો અત્યારે એ એક વીણમાં પડે ને, જૂના મિત્રો ક્યાં છે એમ, અમારે સદનસીબે છે એટલે વાંધો નથી. એ અમારે એમ ઘણીવાર કહેતા હોય, બહુ અમારો મિત્ર આવ્યો મારી સાથે, દીમન ઘણીવાર એમ કહેતો હોય કે બહુ ડાઈ ડાઈ વાત કરે ને, એનાથી હંમેશા ચેતતા રહેવું, શું કામ, કારણ કે વાસ્તવિક વાત ન કરે, બહુ ડાઈ ડાઈ જ વાત કરે દુનિયાને આમ 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 આમ. તમે જોજો, આપણે ખાસ કરીને તમે ટીવી ચાલુ કરો ને, સમાચારની ચેનલો ચાલુ કરો ને, તમને મારી વાત સમજાઈ જશે. ન્યૂઝ ચેનલો ચાલુ કરો ને, બધે ડાપણ ભરી જ વાતો કરતા હશે કે આમ પાકિસ્તાન સાથે આમ કરી નાખવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ, આમ કરો, પણ ભલા માણસ કરો ને યાર, તું ઊભા તો થાવ એમ, સ્ટુડિયોમાંથી બહાર નીકળો ને શરૂ કરો અને કહી દો કે ભાઈ અમારે વાત નથી કરવી તમારી, યાર તમે પહેલાં પરિણામ બતાવો પછી વાત કરશું, બરાબર. પણ એ જુદો મુદ્દો થઈ ગયો. વાત મારે એટલી જ કહેવાની હતી કે પેલા ભાઈ છે ને એ બહુ આમ ડાપણ ભળી વાત કરે, સંબંધ છે ને માત્ર ડાપણથી નથી ચાલતા, સંબંધ છે ને ધરતી યારે તમે કેટલા જોડાયેલા છો ને કસોકટીનો સામનો કેમ કરો છો એમ ચાલે છે. એટલે એમ કે વેન વન લવ્સ વન્સ આર્ટ, જ્યારે કોઈ પોતાની કળાને પ્રેમ કરે છે, નો સર્વિસ સીમ્સ ટુ હાર્ડ, ત્યારે ગમે તેટલો ભોગ આપ્યો હોય એની પરવા કરવાની નથી રહેતી, એની ચિંતા કરવાની નથી રહેતી. આવી સરસ મજાની ડાહી વાત કરે, પ્રેમમાં પડ્યા, પરણી ગયા. આપણે વાતથી એમ પ્રેમમાં પડવું તો સાવ સહેલી વાત છે, લોકો ઘણી વખત વારંવાર પડતા હોય છે એટલે સહેલી વાત છે એવું મને લાગતું હશે એમ. એટલે અમારે છે ને ઘણા એમ કે મેં સિગરેટ પીવાનું છોડી દીધું છે, બરાબર. તો કેમ કે એમ તો કે હા, મને તો પ્રેક્ટિસ છે, વારંવાર છોડી દીધું છે. આપણે તો આપણે દર વર્ષે છોડી દઈએ સિગરેટ પીવાનું, આપણે પ્રેક્ટિસ છે, બરાબર. એટલે તમે વિચાર કરજો કે પહેલાં ભાઈ આવી ડાહી ડાહી વાતો કરતાં કરતાં પ્રેમમાં પડ્યા, પોણી ગયા, પછી પૈસા ખૂટી ગયા, મંદી આવી ગઈ. હવે એમાં છે ને આ મેં તમને વાત કરી એમ પછી ધીરે 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 ઓલી બધી ઉપરનો વરખ નીકળી જાય. પછી એમ કે તો વાત તો એમ કરવી પડે. એટલે પતિ કે તું એક કામ કર, તને પિયાનો વગાડતા સરસ મજાનું સંગીત વગાડતા આવડે છે, તું તારું કામ ચાલુ રાખ અને હું છે ને એમ કે કંઈક નોકરી કરું. એટલે પેલી પત્ની કે ના ના, તમે નોકરી કરો તો મને ફાવે છે, હું નોકરી ન કરું, ઘર તો આપણે બે ચલાવવાનું છે. એક દિવસે પતિ આવીને એમ કીધું કે મને તો એક સરસ આર્ટ ગેલેરીની અંદર ચિત્રકામ કરવાની ઓફર મળી ગઈ છે, મને સરસ નોકરી મળી ગઈ, ચાલો હવે મને થોડાક પૈસા મળશે, હું લેતો આવીશ પગાર મહિને ઘરમાં. બે દિવસ પછી પત્નીએ કીધું કે એક લશ્કરના રિટાયર્ડ કર્નલ છે, એની નાનકડી પૌત્રી છે, એને એમ કે સંગીત શીખવાડવાની મ્યુઝિક ટીચર તરીકે મને નોકરી મળી ગઈ છે. એટલે પતિ કે બહુ સારું કહેવાય, બહુ સારું, ઘરમાં પૈસા આવવા માંડ્યા, પાછી આનંદ થવા માંડ્યો, શનિ રવિની સાંજો સરસ રીતે જવા માંડી, બરાબર. રસોઈ કરવાની હોય ને શનિ રવિની સાંજે મોટા ભાગે, એટલે એટલે સરસ બધી આમ ચાલવા માંડી. એમાં એક દિવસ એવું બન્યું કે પત્ની ઘેર પાછી આવીને હાથે પાટો બાંધેલો હતો. પતિએ જોયું ને, પતિ અચાનક આમ ચોંકી ગયો, એટલે કે અરે તને શું થઈ ગયું એમ, કે આ શું થયું. એટલે કે કાંઈ નથી એમ, કે પેલી નાનકડી છોકરી મારી પાસે શીખતી હોય તો મને બહુ ભાવથી એમ કે ગરમ ગરમ સમોસું એમ કે લઈને ખવડાવવા માટે આવીને, એને બિચારી નાનકડી હોય અને હાથમાંથી પડી ગયું, મારા હાથમાં પડી ગયું હતું, ગરમ હતું, તેલવાળું દાજી ગઈ, એટલે પાટો બાંધી દીધો છે, કાંઈ એમાં પ્રોબ્લેમ નથી. પતિ બહુ સિરિયસ થઈ ગયો કે સાચું બોલ, શું થયું તું, તું કેમ, મને થયું તું શું, અને તું સાચું બોલ, કોઈ આવી કંઈક મ્યુઝિક ટીચરની નોકરી જ નથી કરતી તું. પત્નીને નવાઈ લાગી, એટલે પત્ની કે કહે સાચી વાત છે, હું ખોટું બોલી, તમારી સામે હું કબૂલ કરી લઉં, પણ મેં કંઈ બીજો કંઈ એમાં ખોટું બોલવા પાછળ ઈરાદો નહોતો, મને ખબર હતી કે તમારી એકલાની આવકમાં ઘર ચાલે એમ છે નહીં, તમે મને કામ આમ કરવા દેશો નહીં, એટલે મને કંઈ કોઈ મ્યુઝિકની કામ મળતું નહોતું, એટલે મને
એક લોન્ડ્રીમાં કપડાંની ઇસ્ત્રી કરવાનું કામ મળ્યું એ મેં સ્વીકારી લીધું. તમને આવું ગમે નહીં કે મારી પત્ની આવું કામ કરે, પણ શું થાય, બીજું ઘર ચલાવવા માટે કરવું પડે. અને એમાં ગરમ ઇસ્ત્રી ઉપર મારો હાથ પડી ગયો અને હું દાજી ગઈ. પણ તમને કેમ અચાનક ખબર પડી ગઈ કે હું ખોટું બોલું છું ખાલી પાટો જોઈને? એટલે પહેલાં પતિએ કીધું કે આર્ટ ગેલેરીમાં કોણ ચિત્રકામની નોકરી અહીં આપણને આપે, એવો ક્યાં હજી આપણા આ દેશની એવી મહાન પ્રગતિ થઈ ગઈ છે કે એવી એ નોકરી મળવા માંડે. એટલે એ કે હું કપડાં વેચવાની દુકાનની અંદર સેલ્સમેન છું, અને આજે બપોરે જ એક ભાઈ અમારે ત્યાં એમ કે કામ કરનારા બેન દાજી ગયા છે અને હાથ ઉપર બાંધવાનો પાટો આપો એમ કરીને પાટાનું કપડું ફડાવીને લઈ ગયા છે. અને બહુ આમ આમ વાર્તાનો સરસ મજાનો અંત લેખકે લખ્યો છે કે બે એમ કે આમ પહેલાં તો પતિ પત્ની બહુ આમ રોયા અને પછી બહુ ખડખડાટ રહીશા. જો આમ ખોટું બોલવાની વાત છે, તમે બીજી રીતે જુઓ તો, પણ આનાથી વધારે સાચો પ્રેમ કયો સંબંધમાં, આનાથી વધારે સાચો સ્નેહ કયો? બેયને પેલું એકબીજા માટેની વાત છે, પોતાના માટેની વાત જ નથી, બીજા માટેની વાત છે કે ભાઈ આ નારાજ ન થાય એના માટે હું કામ કરીને કંઈક કરી બતાવું. અને બે એમ કે અને પછી એમ કે આમ પેલા પતિને એમ કે જમવાનું બનાવ્યું, હરખ ભેર બે ખાવા બેઠા કે વાહ વાહ આપણે બે ખરેખર આપણે પાસ થયા, એમ જિંદગીની કસોટીમાં આપણે પાસ થયા, ભલે પૈસા પૈસા ઓછા મળ્યા પણ આ તો મળ્યું. એમ કરીને ભાઈ જમવા માટે બેઠા ને ત્યાં એમ કે બોલો પાછા ટેવ બુજો બોલો બોલો કે વેન વન લવ્સ વન્સ. એટલે ત્યાં પત્ની આમ મોઢા હાથ મૂકીને એમ કીધું કે વેન વન લવ્સ, જ્યારે કોઈ પ્રેમ કરે છે આટલું જ રાખો, આર્ટ બાર્ટ કાઢ નાખો એમાંથી, આ પ્રેમ રાખો એમાં વાંધો નથી, આ બાકીનું વચ્ચેથી કાઢ નાખો. જ્યારે કોઈ પ્રેમ કરે છે ત્યારે કોઈ પણ ભોગ આપવો એને અઘરો નથી લાગતો, આટલી જ વાત છે ટૂંક. જ્યારે કોઈ પ્રેમ કરે છે ત્યારે એને ભોગ આપવો અઘરો નથી લાગતો, માને પોતાના બાળકનું વજન નથી લાગતું, આવી જ સીધી સાધી વાત છે. મિત્રો આખી મારે થોડીક વાતો હજી સવાલ જવાબમાં નીકળશે ને હું કહીશ પણ ખરો, પણ આખી વાત મારે તમારા સુધી જે પહોંચાડવાની હતી આજે. એક તો આપણે વિચારતા ઓછું થઈ ગયા છે. તમે વિચાર તો કરો કે આપણે આનંદના પ્રમોદના મનોરંજનના કાર્યક્રમો કરે એનું તો હું જરાય વિરોધી નથી, હું તો મોજ કરનારો માણસ છું. તમે કીધું નહીં 5000 પિક્ચર, આમ મેં જોયું આમાં બે ત્રણ મિત્રોને સવાલ છે કે હાલો ટાઈમ કેથી મળતો હોય છે 5000 પિક્ચર જોવાનો, આ લખી નાખ્યું લાગે છે એમને. એટલે હું એટલે જ કહેતો હોઉં છું કે આપણે લગ્ન ન કર્યા, નોકરી ન કરી, આ બધા બચત કરી ક્યાં નાખશું? આ બેંક એકાઉન્ટનો જમા આમ થશે ને પછી આનંદ કરવામાં, પિક્ચર જોયા, વાત પુસ્તકો વાંચ્યા, વિચાર કર્યા, નિરીક્ષણ કર્યું, સમાજની આંખે મોતિયો ઉતારવાનું કામે આવી જેમ આ સંસ્થા કરે છે એમ કોકે કરવું પડશે ને, નહીંતર તો આખો સમાજ મોતિયાવાળી આખી જ દુનિયાને એકબીજાને જોતો થઈ જશે. કોકે મોતિયાને ઓપરેશન ય કરવા પડશે ને હાથમાં લઈને, ઓપરેશન સહેલા નથી. પણ મારે વાત જે છેલ્લે તમને કહેવાની છે મિત્રો, આખી વાતનું કન્ક્લુઝન જે કહેવાનું છે, આટલી જે યાત્રા કરી આપણે સાથે, એટલું જ કહેવાનું છે. હું તમને એમ કહેતો હતો કે જેમ બાળકનો જન્મ થાય ને મા બાપનો જન્મ થાય, આપણે એક જિંદગીની અંદર ખૂબ જન્મતા હોય છે અને ખૂબ મરતા હોઈએ છીએ. કોઈક સંબંધ તૂટી જાય આપણે એક વખત મરી જઈએ છીએ, મૃત્યુનો અહેસાસ થઈ જાય. તમે વિચાર કરો, વર્ષો જૂનો એક મિત્ર ખોવાઈ જાય આપણાથી, ઘરની અંદર ઝઘડા થઈ જાય, એ રાત્રે આપણને નીંદર ન આવે, આપણી અંદર જાણે કોઈક મરી ગયો, એક નાનકડું મૃત્યુ થઈ જાય આપણું. દરેક માણસ એની જીવનની અંદર કેટલી વાર જન્મતો હોય છે ને કેટલી વાર મરતો હોય છે. આજે માનીયો કે મને તમારી સામે બોલવાની મજા આવી, એટલે મને એમ કે આજે મારો એક આમ પ્રસન્નતા થઈ, તો આજે એક મારો નવો એમ કે જન્મદિન થયો, એક નવો જન્મ થયો. હું પહેલી વખત સ્ટેજ ઉપર ચડ્યો હોઈશ બોલવા માટે, ત્યારે હું એ પહેલા જય હતો, પછી જય નામના વક્તાનો જન્મ થયો છે ને, આવું સચિન નામનો એક છોકરો હતો, પછી ક્રિકેટ રમવા માંડ્યો, સચિન નામના બેટ્સમેનનો જન્મ થયો. આ વિચાર કરવા જેવી વાત છે મિત્રો, આ વિચારજો. એટલે દરેક માણસના જીવનમાં આજે એક વ્યક્તિ છે એ પહેલા મજૂર હોય, મજૂરમાંથી ધારો કે મહેનત કરીને આગળ વધે અને પોતે શ્રીમંત થાય, પોતાનું કારખાનું નાખે, તો મજૂરમાંથી શેઠનો જન્મ થયો. એક જીવનકાળની અંદર આપણે કેટલા કેટલા જન્મો અનુભવતા હોય છે. ક્યારેક આપણે સ્ત્રીમાંથી પત્નીનો જન્મ થતો હોય છે, પત્નીમાંથી માતાનો જન્મ થતો હોય છે, માતામાંથી સાસુનો જન્મ થતો હોય છે, એ બહુ અઘરો જન્મ છે. પાછો જનરલી એવું કરવાનું હોય કે આપણે જે વીતી હોય બીજે ન વીતે એ જોવાનું હોય, આમાં તો એમ હોય કે વ્યાજ સહિત વસૂલ કરો, આપણે વીતી એનાથી ડબલ વીતાડો તો જ વસૂલ થશે. અને એટલા જ જીવનમાં મૃત્યુ આવતા હોય છે. વિચાર કરજો, મૃત્યુ એટલે સ્વજનના મૃત્યુ હું વાત નથી કરતો. એક વખત આપણે માની લો કે લાંચ લીધી હોય, જિંદગીમાં ક્યારેય લાંચ ન લીધી હોય ને, પહેલી વખત ખોટું કામ કરીને લાંચ લીધી હોય ને, તે દિવસે આપણી અંદર ભ્રષ્ટાચારીનો જન્મ થયો. અને આમ જુઓ તો આપણી અંદરની સારપનું મોત થયું. એક માણસ એની જીવનની અંદર આ યાત્રામાં કેટલી વાર જન્મતો હોય છે અને કેટલી વાર મરતો હોય છે. મારે તો એટલું જ વિચાર કરવાનો છે, આ બધા મિત્રો આવા કાર્યક્રમ કરે છે એની પાછળનો મૂળ હેતુ શું છે? હું આટલી લાંબી ખેપ કરીને મારતે આમ દોડમ દોડ કેમ આવી ગયો આ વાતની અંદર વહેંચવા માટે?
મને એમ જો કે આ વાત વેચાય તો બહુ મજા આવે, કારણ કે આપણો સમાજ સુધરે, મારે જ્યાં જે ખોળામાં રમવાનું છે એ પ્રદેશ સુધરે, એની અંદર કંઈક નવી ક્રાંતિ થાય, નવી ચેતના જાગે, કે લોકોએ સમજતા થાય કે આપણે મૃત્યુ વધારે જોઈએ છે જિંદગીની અંદર કે જન્મ વધારે જોઈએ છે જિંદગીની અંદર. કોઈને મરવું ગમતું નથી, બધાને જન્મનું જ ગમતું હોય છે વારંવાર. જિંદગી મિત્રો લીંબુ ચમચાની દોડ જેવી છે. આમાં જૂની પેઢીના મિત્રો સ્કૂલમાં કદાચ રમ્યા હશે, હવે તો બધા આમ સીધે સીધું કોમ્પ્યુટર ઉપર જ રમત ને, એટલે કંઈ રમાતું જ નથી મેદાનમાં. તો ફૂટબોલમાં 500 ગોલ થઈ જાય, પણ ક્યાં તો કે કોમ્પ્યુટરમાં, મેદાન ઉપર ફૂટબોલ રમે જ નહીં. એટલે જિંદગી લીંબુ ચમચાની દોડ જેવી છે. લીંબુ ચમચાની દોડમાં તમે દોડમ દોડ દોડ્યા જાઓ, તમારા મોઢામાં એક ચમચી હોય, ચમચીમાં લીંબુ ગોઠવેલું હોય, તમે ફાસ્ટ રનર તરીકે પહોંચી જાઓ, પહેલા નંબરે તમે આવી જાઓ, યુ બીકમ ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ આવી જાઓ, પહેલા આવી જાઓ. અને જો તમારી અંદરનું લીંબુ રસ્તામાં પડી ગયું હોય તો શું થાય, તમે ફર્સ્ટ છો પણ વિનર નથી. ફર્સ્ટ હોવું અને વિનર હોવું બે અલગ અલગ બાબત છે, પહેલું આવવું અને વિજેતા બનવું બે અલગ અલગ બાબત છે. પહેલા આવી ગયા, આપણે પહોંચી ગયા પહેલા, દોડવામાં પહેલા હતા, પણ લીંબુ રસ્તામાં પડી ગયું એટલે ચેમ્પિયન નથી, આ વિનર નથી. આ લીંબુ ચમચા તમને એમ થશે કે પૂરું કરવામાં આ બધું ક્યાંથી આવી ગયું પાછું, લીંબુ ચમચા ને આ તો આમ એપીટાઈઝર ચાલુ થયું લાગે છે. હવે તો આપણે એવા યુગમાં આવી ગયા ને કે જ્યાં એમ કે લીંબુનું પાણી પીવાનું હોય ને ત્યાં આર્ટિફિશિયલ પાણી પીએ આપણે, સ્પ્રાઇટ ને સેવન અપ ના અંતે ને એવા બધા, અને હાથ ધોવાનું હોય ત્યાં ઓરિજિનલ લીંબુ વાપરીએ. એટલે તમને એવું થાય કે આ ક્યાંથી લીંબુ આવી ગયો આ વાતમાં, આ છેલ્લે પૂરું કરવાની વાતમાં હાથ ધોવાના આવી ગયા એમ. મારે એટલું જ કહેવાનું છે મારા પ્રિય મિત્રો, તમે વિચાર કરજો શાંતિથી, હું કહું એટલે માની ના લેતા, કારણ કે આ વાત તમને અંદરથી ઉક્ષત તમને ગમશે. તમે વિચાર કરજો કે જિંદગીની દોડની અંદર, જિંદગીની રેસની અંદર તમે ઘણી જગ્યાએ એવા માણસો જ બેઠા છે જે ફર્સ્ટ આવેલા છે, કઈ હાડબારીમાંથી બહાર નીકળેલા છે. અને આપણે તો બધા ખેતી કામમાંથી જે બહાર આવ્યા હોય ને, તે એક ડાળી છે એ ગમે ત્યાં રોપો, ત્યાં આમ કલમ કરી નીકળી જાય, સડસડાટ કરતી ઉગી જાય. એટલે આપણે તો એવી ઉગેલી વૃક્ષો છીએ, આમ ગમે ત્યાંથી બહાર આવીને આમ ગમે ત્યાં રોપો તમે ઉગીને બતાવે આમ કે. અને એવી એવી વાતમાં આમ હું તમને બધાને બિરદાવવા માટે કહું છું એવું નથી, પણ હું ખરેખર જ્યારે પસાર થતો હું સુરતમાં ઘણી વાર આવું ને અહીં જે આપણે જોયું છે આ બધી જ્યાં કેટલી સફળતા મળી, ત્યારે હું ઘણી વાર એમ કહેતો હોઉં કે આ એમ કા છે કે એમ કે કર ઉદ્યમ ડર પાપથી લઈ સદબુદ્ધિ શુભ સાથમાં, શામળ કહે કણ સફળ બહુ હરી હીરો લઈ હાથમાં. આ આ હીરો છે, આ હીરો હીરો પેલા હીરા જે ઘસીએ છીએ ને એમાં જો કાપવું પડે છે ઘણું, ત્યારે પાસા પડે છે. એમ માણસની જિંદગીની હીરાની જેમ ચમકાવી હોય ને તો કાપવી પડે, પાસા પાડવા પડે. અને આવો કાર્યક્રમ, આ વિચાર ગોષ્ઠી, વિચાર મંચ, પ્રવચન, આ બધું પાસા પાડવાની પ્રક્રિયા છે. અને એટલે હું કહું છું કે તમે ફર્સ્ટ તો આવી ગયા બધા પોતપોતાની લાઈફમાં, સુખી છો, આનંદિત છો, મોજ કરો છો, મજા કરો. હું ઈચ્છું કે તમે એવું જ કરો, આખું સુરત શહેર, આખું ગુજરાત, આખું ભારત મજા કરે. મને તો એવી આમ મત થાય, આપણે વિશ્વ માનવી, આખી દુનિયા જલસા કરે તો આપણે જલસા કરશું ને ભેગા ભેગા. પણ મારું એટલું જ કહેવાનું છે કે તમે વિચાર કરો કે તમે ફર્સ્ટ છો કે વિનર છો. ક્યાંક તમે ફર્સ્ટ પહોંચ્યા છો તમારી જિંદગીમાં, એમાં તમારા સંબંધોનું, તમારી મૈત્રીનું, તમારા પ્રેમનું, તમારા સ્નેહનું, તમારા ભરોસાનું, તમારા મા બાપ સાથેના, ભાઈ બહેન સાથેના, પરિવાર સાથેના, સંતાનો સાથેના, પ્રિયજન સાથેના, સ્વજન સાથેના સંબંધોનું લીંબુ રસ્તામાં પડી નથી ગયું ને, એ વિચાર કરજો ઘેર જઈને. આપણે એટલા બધા પહેલા નંબર આવવાની ઉતાવળમાં હતા કે રસ્તામાં લીંબુ પડી ગયું, ચમચી મોઢામાં રહી ગઈ, પહેલા નંબરે પહોંચી ગયા. આપણને એમ જોક વી આર ફર્સ્ટ. યસ માય ડિયર, યુ આર ફર્સ્ટ બટ નોટ વિનર. વિનર તો એ છે કે જે લીંબુ હાથમાં પકડી રાખ્યું છે એને, કારણ કે આ બધું જ મેળવી લીધા પછી છેલ્લે તો એ જ વધવાનું છે, તમારા સંબંધો, તમારો પ્રેમ, તમારું કુટુંબ, તમારો પરિવાર. આવો જ પરિવાર તમારો મહેકતો રહે ખૂબ સરસ રીતે. આ પરિવાર એટલે એટલું જ નહીં કે તમારો કુટુંબનો પરિવાર, પણ અહીં જે પરિવાર રચાયો છે એક વિચારનો પરિવાર, એ પણ આટલો ને આટલો વિસ્તરતો રહે. એક પ્રવાસની અંદર આપણે બસમાં આખું કુટુંબ જતું હોય ને, એમાં 5 જણાનું ગ્રુપ બનાવીને વાતો કરતા હોય, જોજો, એટલે એવું ઓછું થાય અને આખી તમારા બધા સાથેની વાતચીત ચાલુ રહે, એવી જ શુભેચ્છા સાથે હું મારી વાત પૂરી કરું છું. મિત્રો, મોરારી બાપુ બહુ સરસ રીતે આ વાત કહેતા હોય છે, હું એમને સાંભળતો હોઉં ત્યારે મને બહુ ગમે એમની પંક્તિઓ. એટલે એ બહુ બહુ વિશાળ હૃદયની વ્યક્તિ છે, એટલે એમની પાસેથી ઉધાર લઈને આ પંક્તિથી વાત પૂરી કરું છું. પછી સંવાદ શરૂ રહેશે, પણ આ વાત તો મારે પૂરી કરવાની છે. મારી સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહાર નીકળીને જરાક જોજો
આકાશમાં. ક્યારેક આપણે આવું કરવું જોઈએ, સવારે ઉઠીને સૂર્યનું પહેલું કિરણ જોવું જોઈએ, પહેલો ટહુકો સાંભળવો જોઈએ વરસાદમાં કોયલનો, એકાદ મોરને પીછા ફફડાવતો પણ જોવો જોઈએ, અને રાતના ક્યારેક એકલા ચાલતા ચાલતા ઠંડા પવન વચ્ચે તારાઓ જોવા જોઈએ. જિંદગીમાં આય છે, આ પણ મોટો ગિફ્ટ છે. ત્યાં પણ ડાયમંડ્સ જ છે બધા. સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહુત દેર તક રાત હી રાત હોગી. છે કટોકટી, છે મુશ્કેલી, છે સંઘર્ષ, છે પ્રોબ્લેમ્સ છે. સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહુત દેર તક રાત હી રાત હોગી, મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તુમ ભી, કિસી મોડ પર ફિર સે મુલાકાત હોગી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર પછાડા સાહેબે, આપણને ખૂબ સરસ વાતો કરી. હવે અડધો કલાક આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે એમની સાથે સંવાદ કરીશું. વસાવડા સાહેબ, પ્રશ્નો એટલા બધા છે કે કદાચ બધા પ્રશ્નોને ન્યાય આપી નહીં શકીએ, પણ ઝડપથી ને ટૂંકા જવાબ અપાશે તો વધુ પ્રશ્નના લાભ અમને મળી શકશે. બીજું, વસાવડા સાહેબે ઈટીવીમાં સંવાદ નામનો જે કાર્યક્રમ આવે એમાં લગભગ 225 એપિસોડમાં ઇન્ટરવ્યૂ લીધા છે ને, આજે અમે તમારો ઇન્ટરવ્યૂ લઈએ. પહેલો પ્રશ્ન છે, આ જમાનામાં ઘરના સંબંધો કરતાં મિત્રના સંબંધો વધારે સારા લાગે છે, એનું કારણ શું? મિત્રતા વધારે અગત્યની કે પારિવારિક સંબંધો વધારે અગત્યના? મેં એક આખો લેખ લખેલો, ફ્રેન્ડ્સ કે ફેમિલી, એક નઈ પહેલી, આ જ વિષય ઉપર. એટલે બહુ ડિટેલમાં જેમને જવું હોય એમણે સંશોધન કરવું, પણ બહુ ટૂંકમાં જવાબ આપું તો બે ત્રણ વસ્તુ છે એમાં. એક તો આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાયું છે, અતિ પરિચય અવજ્ઞા. બહુ નજીક રહ્યો ને એટલે બહુ દૂર જવાય, પછી બહુ નજીક આવી જાઓ, બહુ નજીક આવી જાઓ, ઉમળકા ભેર આમ ભેટી પડો, પછી શું થાય? પછી કેટલાક નજીક જાઓ, બરાબર? એટલે ધીરે ધીરે દૂર થવાની વાત શરૂઆત થાય. એટલે ખાસ કરીને પરિવારના સ્વજનના સંબંધોમાં આ પ્રશ્ન શરૂ થાય છે. બહુ નિકટ આવી ગયા હોય એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાતા હોય, એમાંથી માઠું લાગવાની શરૂઆત થાય કે અમારું કોઈ ગણકારતું જ નથી, અમારી વાત કોઈ સાંભળતું જ નથી. અને આમ કરતાં કરતાં એમ કે ધીરે ધીરે અતિ પરિચય અવજ્ઞા, કે આના કરતાં તો મારો મિત્ર સારો મને સાંભળેતો છે. બીજું કારણ એ છે કે જે મેં તમને પેલી માની વાતમાં કહેલું, પેલી વરસાદવાળી વાત યાદ કરજો, મોટાભાગે મિત્રો છે ને એ તમને સલાહો નથી આપતા, ટીકાઓ નથી કરતા, પણ હૂંફ આપે છે. આપણે ત્યાં જો આવું થતું હોય છે, મદદ માગવા માટે જાઓ એટલે કોઈ એમ કે ભાઈ આમ કરાય જ નહીં ને, કોઈ દી ધંધામાં આવા જોખમ લેવાય, આમ કરાય આમ કરાય, એટલે માણસ મનમાં તો એમ કે ભાઈ હું તમારી સલાહ લેવા નથી આવ્યો, હું પૈસા ઉધાર લેવા આવ્યો છું, કાં તમે આ પાડો કે ના પાડો, પણ સલાહ આપો, મમ્મી આખી દુનિયાએ ઓલરેડી આપી દીધી છે. મરીઝનો એક શેર હતો કે દુર્દશાનો બસ એટલો આભાર હોય છે કે જે મળું એ મુઠ્ઠી સમજદાર હોય છે, બરાબર? જેને મળે આપણે ખરાબ પરિસ્થિતિમાં હોય ને, એટલે જે મળે ને આપણને બે ડફણા મારતું જાય. મિત્રોની અંદર છે ને સપોર્ટ આપતા હોય, સલાહ ન આપે, એટલે મિત્રો બધાને વધારે વાલા લાગે કુટુંબ કરતા. આ બીજું કારણ. અને ત્રીજું કારણ એ કે અત્યારની પરિસ્થિતિની અંદર લોકો મોબાઈલ થઈ ગયા છે. પહેલાં કુટુંબ એક યુનિટમાં એક છત નીચે રહી શકતું હતું. મેં પેલી થાળી વાટકાવાળી વાત કરી, એ પણ યાદ રાખજો મિત્રો. લોકો દૂર થતા ગયા, ડાળીઓ ફંટાતી ગઈ, એટલે જ્યાં આસપાસ તમે રહેતા ગયા ત્યાં મિત્રો તમને મળતા જાય, તમારા જૂના મિત્રોની સાથે પરિચય થતો જાય. અને એમાં સૌથી મોટી વાત એ છે કે સગાઓ આપણે પસંદ નથી કરી શકતા અને મિત્રો આપણે પસંદ કરી શકતા હોઈએ છીએ. આ સૌથી મોટી વાત આ બધી વાત પછી. બીજો પ્રશ્ન છે, સંબંધો બાંધવાના તથા નિભાવવાના હંમેશા સ્ત્રીઓના ભાગ્ય જ કેમ હોય છે? હવે આ છે ને, આમ બહુ હું એમ કહું છું, ઘણી વખત આ કેના જેવી વાત છે કે ડાયવોર્સ દુનિયામાં આટલા બધા થાય છે, એનું સૌથી મોટું કારણ શું? આટલા બધા ડાયવોર્સ વધી ગયા દુનિયામાં, એનું સૌથી મોટું કારણ શું? મેરેજ. લગ્ન ન થતા હોત તો ડાયવોર્સ ક્યાંથી થતા હોત? વાત એટલી જ છે મિત્રો કે સ્ત્રીઓ છે ને એ પ્રકૃતિ એક ફેમિનાઇન એલિમેન્ટ છે દુનિયામાં. ચીનમાં એવું કહેવામાં આવે છે યિન અને યાંગ. વાસ્તુશાસ્ત્રમાં તમને કંઈ રસ હોય ને તો ડિઝાઇન આવે છે ખબર હોય તો, આમ અર્ધચંદ્રાકાર દૂરદર્શનના સિમ્બોલ જેવી, કાળી અને સફેદ. એક સ્ત્રી ઉર્જા છે, એક પુરુષ ઉર્જા છે. આપણે ત્યાં પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ, અર્ધનારી નટેશ્વર, આવા કોન્સેપ્ટ છે. સ્ત્રી છે એ પૃથ્વી ઉપરનું બેલેન્સ છે સંવેદનાઓની બાબતમાં. એ સ્પંદન ઝીલી શકે છે, અનુભવી શકે છે, એની અનુભૂતિ બહુ સ્ટ્રોંગ હોય છે, એની વેદના,
જો એ રોઈ શકે છે, પુરુષ રોઈ નથી શકતો એટલી ઝડપથી જેટલી ઝડપથી સ્ત્રી રોઈ શકે છે. કારણ કે સ્ત્રીના ઉમળકા એના સંવેદનો એટલા સ્ટ્રોંગ હોય છે. એટલે પહેલાં ડિવોર્સ તો સૌથી વધુ કારણ શું, મેરેજ, એના જેવી વાત છે કે સંબંધો સાચવવાની જવાબદારી સ્ત્રીઓ પાસે એટલા માટે સૌથી વધારે આવે છે કે સંબંધો સાચવી શકે એવી ક્ષમતા જ સૌથી વધારે સ્ત્રીઓમાં હોય છે. પુરુષો આ બાબતે બટકણા હોય છે, મને અનુભવ છે, પુરુષ તરીકે કહું છું. બરાબર, સ્ત્રી છે ને ક્યારેક ઝૂકી જાય, એ ફેમિનાઇન છે, વોટર છે, પાણી છે, એ આમ આકાર મુજબ, પાત્રના આકાર મુજબ પોતાનો રસ્તો કરી લે. પણ પુરુષ છે ને એ વોટર નથી, પાણી નથી, એ વાયુ છે, એ ઉખાડતા જાય, ભેગે ભેગા લેતા જાય. કાંઈ વાંધો નહીં, હવે તો પૂરું કરી નાખીએ આપણે અત્યારે ને અત્યારે. એટલે વધારે આ આવે છે. હું તો એમ કહું છું કે દુનિયામાં સ્ત્રી એટલે સ્ત્રીઓ જે રીતે સંવેદીને વિચારે છે, હૃદયથી વિચારે છે, દિમાગથી નહીં પણ હૃદયથી વિચારે છે, એવી રીતે પુરુષો અને આખી દુનિયા વધારે વિચારતી થાય તો દુનિયામાં ઘણા સંબંધોના સમીકરણો ઉકેલાઈ જાય. એટલે જવાબદારી આવતી હોય તો ભાગતા નહીં મારા વાળા, બધા લેજો જવાબદારી અને બીજાને શીખવાડજો કે જવાબદારી કેમ માથે ઉપાડે, જેમ તમે ઉપાડી શકતા હોય. બીજો પ્રશ્ન છે, લગ્ન જીવનની સફળતાના 3 મહત્વના મુદ્દાઓ જણાવો. પરેશભાઈ કેળાવાળા પ્રશ્ન પૂછે છે. અનુભવ નથી પણ વાંચન હશે એટલે ખબર પડશે. ના, મેં કહ્યું ને કે આમ લગ્ન ન કર્યા હોય ને જાનમાં જ ગયા હોય ને, લગ્ન કોના થતા હોય તો ધ્યાનથી જોયા હોય ને આપણે, અમે એવું તરતો હોય ને ખબર ન પડે પાણી ક્યાં છે ને કેમ છે, પણ એનો ટેકરી ઉપર બેઠો હોય ને ખબર હોય કે અહીં ડૂબી જવાનું આગળ જશે. એટલે આપણે ટેકરી ઉપર બેસવા વાળા. હવે આમાં લગ્ન જીવનની સફળતાના 3 મહત્વના મુદ્દા તો એટલા જ છે. પહેલું મૌન, બીજું મૌન અને ત્રીજું મૌન. આવો બહુ બહુ આમ જાત તપાસથી ને આમ બહુ ચુસ્ત નિરીક્ષણ પછી કહું છું, ટાળવા માટે નથી કહેતો કે હુ ઇઝ ધ ચેમ્પિયન, હુ ઇઝ ધ વિનર. વાતનો ઉકેલ નહીં થાય. આપણા સુરતના ડૉક્ટર છે મુકુલ ચોકસી, બહુ મજાના લેખક છે, ખૂબ સારા કવિ છે. એમની એક અદ્ભુત પંક્તિઓ છે, એમાં લગ્ન જીવનની સફળતાનો આ બધા જ મૌનવાળું બધું સૂત્ર આવી જાય છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું, તારી તરફ નમ્યાનો તને અને મુજને આનંદ ઊંચે ગયાનો છે. આ લગ્ન જીવનની સફળતાનું સૂત્ર, પલ્લું તારી તરફ નમ્યાનો. ભલે તારું વજન વધ્યું, મારું જ વજન વધે છે ને. પલ્લું તારી તરફ નમ્યાનો વધે, મારું ત્રાજવું શું થશે, આમ ઉપર જશે ને હળવું થઈ જશે, તો કાંઈ વાંધો નહીં, મુજને આનંદ ઊંચે ગયાનો છે. હમણાં સુપ્રીમ કોર્ટને જજે જજમેન્ટમાં લખેલું કે સુખી થવું હોય તો પત્ની કહે એમ કર તો સુખી થશે, એમાં તમારું શું કહેવું છે? મેં હમણાં જ કહી દીધું, આપણા વિચારો સુપ્રીમ કોર્ટના જજ સાથે મળતા આવે છે, એ જાણે આપણા આમાં કોલર છે ને, નહીતર આપણે ઊંચા કરીને ટાઈટ કરત. એક તરફ કૌટુંબિક જવાબદારીઓ હોય અને એક તરફ પોતાના અંગત સંબંધો હોય, ત્યારે બંનેને ન્યાય કેવી રીતે આપશો? એટલે આ કૌટુંબિક સંબંધો ને અંગત સંબંધો ઓલા સુકાઈ ગયેલા ફૂલની જેમ જુદા જુદા છે. આપણે એવું હોય ને કે આલા અંગત સંબંધો ઓલા હાંસિયામાં ખાના પાડીને આમ પૂઠું ચડાવીને રાખવાની નોટવાળા છે, એવું છે? કદાચ આનો અર્થ એવો હોય કે પોતાના બિઝનેસના અને વ્યવસાયના સંબંધો અલગ હોય ને એમાં કામ હોય. એ બરાબર. બાકી હું એમ માનું છું કે જે અંગત હોય એ જ કુટુંબ હોય ને કુટુંબ હોય એ અંગત હોય. જે અંગત તમે જેને નથી ગણતા એ ભલે ને બ્લડ રિલેશનમાં કુટુંબી હોય, પણ જો અંગત નથી તો થોડો પરિવારનો હિસ્સો છે. અને જો અંગત છે તો એ પછી કોઈ દી બ્લડ રિલેશનમાં ન હોય તો આપણો પરિવાર જ છે ને અડધી રાત્રે દરવાજો ખખડાવ્યો, ભલે ને પાડોશી હોય. એટલે હું આ વ્યાખ્યામાં કરેક્શન કરું છું, પણ તમારી વાત સાચી છે. હું એમ માનું છું જો આની અંદર કે તમે આમાં એક ઝેન ફિલોસોફી છે, મૂળ બુદ્ધની ફિલોસોફી છે, જેની ઝેન પંથ જાપાનમાં જઈને થઈ, કે તમે જે ક્ષણે જે કામ કરતા હો ને પૂરતા આનંદથી કરો તો આખું જીવન આનંદમાં થશે. હું માની લો કે પાણી પીતો હું તો તરસ લાગી હોય ને ઘૂંટલે ઘૂંટલે પાણી પીતો હું તો આમ દિલથી પીવાનું પાણી, આમ એક એક ઘૂંટલાના હળવેકથી ઉતારવાનું, આમ મજા આવવી જોઈએ, પાણીના 5 ઘૂંટલા અંદર ગઈ અસર થવી જોઈએ એની. મોટાભાગે માણસો શું કરવાનો પ્રયત્ન કરે છે કે ઘરે આવે ત્યારે વ્યવસાયને ભેગો લેતા આવે ને વ્યવસાયમાં જાય ને ત્યારે ઘરને ભેગું લઈ જાય. ગડબડ અહીંથી શરૂ થતી હોય છે. જ્યારે તમે વ્યવસાય ઉપર હો ત્યારે વ્યવસાય પ્રાયોરિટી છે, જ્યારે તમે ઘરમાં હો ત્યારે ઘર પ્રાયોરિટી છે. જે દિવસે તમે એવા સંઘર્ષમાં આવો, ઓલા શક્તિના દિલીપ કુમારને જેમ એમ કેમ થતું હતું કે ભાઈ એમ કે બેંગ પોલીસ ઓફિસર હું શું કરું, જ્યારે તમે એવા સંઘર્ષમાં આવો ત્યારે કાં તમે તમારી ફરજને પ્રાથમિકતા આપો, અને તમને જો એમ લાગતું હોય કે હું મારી ફરજને પ્રાથમિકતા નથી આપી શકતો મારી અંગત લાગણીને કારણે, તો ફરજ છોડી દો, ક્વિટ ઇટ. તમે ફરજ સાથે અન્યાય ન કરો.
ફરજ છોડી દો. તમે એમ કહો કે ભાઈ મારા અંગત સંબંધોને હું ન્યાય નથી આપી શકતો. ગાંધીજી આ કહ્યું હતું ને કે કાં હું મારા દીકરાઓનો થઈને રહું અને કાં હું આખા દેશનો થઈને રહું. રાષ્ટ્રપિતા હોય તો પિતા તરીકે નહીં વર્તી શકું. યુ ડિસાઈડ. તમારે રાષ્ટ્રપિતા ન થવું કાંઈ વાંધો નહીં. તમે રાષ્ટ્રમાં તમારો ફોટો નહીં છપાય પછી. એ કિંમત ચૂકવવાની તૈયારી સાથે પિતા બનીને રહ્યો. યુ ટુ ચૂઝ. મૂળ મુદ્દો એ છે તમારે પસંદ કરવું પડશે, પ્રાયોરિટી સેટ કરવી પડશે. શું અપેક્ષા વગરના સંબંધો શક્ય છે? જો હા તો કેવા સંબંધો? અપેક્ષા વગરના સંબંધો શક્ય નથી. હું બહુ તમને પ્રેક્ટિકલ વાત કરું. અહીં જેટલી વાત કરી છે તમે જોયું હશે કે ભલે આપણે આમ ટૂચકાથી કવિતાઓથી વાતો કરતા હોઈએ પણ કોઈ કાલ્પનિક વાત નથી, વાસ્તવિક વાતો છે. વાસ્તવિક વાત એ છે કે અપેક્ષા વગરના કોઈ સંબંધ શક્ય નથી. પણ મેં એમ કહેલું મારી વાતમાં કે તમે અપેક્ષાઓ રાખીને જો સંબંધ બાંધવા જાઓ તો ગડબડ થશે. સંબંધ બંધાવા દો પછી અપેક્ષાઓ જન્મે, જુદી વાત થઈ. કોઈ ડૉક્ટર મારા મિત્ર હોય અને હું બીમાર પડું ને હું એ અપેક્ષા રાખું કે તમે મને દવા આપો તો વાસ્તવિક અપેક્ષા છે. પણ હું એક ડૉક્ટરને આમ ક્લબમાં મળ્યા હોય પહેલી વખત અને હાથ મિલાવતી વખતે મગજમાં રાખું કે આ ડૉક્ટર છે કામ લાગશે, હો કોક દી આપણે રાતના બીમાર પડી જાય ત્યાંથી. એટલે આની યાર ફ્રેન્ડશીપ કરો. તો મેં અપેક્ષા પહેલાં લઈ આવ્યો અને સંબંધ સાઈડ ટ્રેકમાં મૂકી દીધા. મારું એટલું જ કહેવાનું છે કે તમને અંદરથી એમ થતું હોય કે આ માણસ સારે મજા આવે છે તો સંબંધ બાંધો. પછી સહજ ભાવે એમાં અપેક્ષાઓનું આદાન પ્રદાન થતું રહેશે. શ્રેષ્ઠ સંબંધ એ છે કે તમે કોઈ ઈચ્છા ન કરો અને તમને કોઈ વગર માગીએ સામેથી આપે. આ ભૂમિકાના તમારી પાસે 5 સંબંધો હોય ને જિંદગીમાં તો મારા મિત્રો તમે જિંદગી જીતી ગયા. કે તમે અપેક્ષા તો કેમ માગવાની ચિંતા જ ન કરો બરાબર, અને તમારા મિત્રને આપોઆપ જ ખબર પડી જાય કે આને આ જરૂર છે અત્યારે હું પહોંચી જાઉં ને આ આપી દઉં. તમારા સ્વજનને પરિવારજનને આ જ ખબર પડી જાય. એટલે અપેક્ષા વગરના સંબંધો શક્ય નથી. પણ સંબંધોને જો તમારે વાસ્તવિકતામાં શક્ય કરવા હોય તો અપેક્ષા એનું પહેલું પગથિયું નથી. આ યાદ રાખજો, પહેલું પગથિયું અપેક્ષા નથી, પહેલું પગથિયું છે લાઇકિંગ, ગમવું કે ન ગમવું. પછી આગળના પગથિયે તમને એમ લાગે ત્યારે આદાન પ્રદાન થતું હોય છે. હું આ સેજ લંબાવી દઉં આ વાતને એક લીટીમાં. અપેક્ષાઓ નહીં, અપેક્ષા વન સાઇડેડ છે, એક્સચેન્જ ટુ સાઇડેડ છે. કોઈ પણ સંબંધ એક્સચેન્જ ઉપર ટકતો હોય છે. એક બાજુની તમે અપેક્ષા કરી, વાત પૂરી થઈ, બીજી બાજુથી સામે પ્રતિ અપેક્ષા થશે, એક્શન ને રિએક્શન. સામું રિએક્શન આવશે, સામી અપેક્ષા રાખશે કે હવે મારું એક એડમિશન થઈ જાય, તમારા ડૉક્ટર તરીકે હું રાતના આવી ગયો, હવે મારા છોકરાનું તમારી સ્કૂલમાં એડમિશન પણ કરો. આ એક્શન રિએક્શનનો સંબંધ ચાલુ રહેશે તો એક્શન એક્સચેન્જ થશે. એક્શન નહીં થઈને માત્ર અપેક્ષા રહેશે, સંબંધ પડી ભાંગશે. આમ તો વિષયના રૂપ ઘણા પ્રશ્નો છે પણ મારે બે વિષયને બહાર બે પ્રશ્નો છે. એક તો પ્રાથમિક શાળામાં તમે અભ્યાસ નથી કર્યો તો એનો તમને શું ફાયદો થયો? આમ મારા મમ્મી એવું હસતા હસતા કહેતા કે છોકરાઓ પહેલી ગાળ ક્યાંથી શીખતા હોય છે? ઘરમાં જ કોઈ બોલતું નથી, ગાળ દઈને જ કોઈ બોલતું નથી. આપણા ઘરોમાં ક્યાંય પ્રમાણમાં સંસ્કારી વિસ્તારમાં રહેતા હોય તો ત્યાંય કોઈ બોલતું નથી. તો પહેલી ગાળ છે તો સ્કૂલમાંથી શીખાતી હોય છે હંમેશા. જોજો, હું સ્કૂલોનો વિરોધી નથી, મેં તો કોલેજમાં કામ કરેલું છે, શિક્ષણ પદ્ધતિનો હું વિરોધી નથી. મારું એટલું જ કહેવાનું હતું ને એ લોકો હોય તો ખરેખર તો હું તો પ્રોજેક્ટર ઉપર દેખાતી ફિલ્મ છું, એના ડિરેક્ટર તો મારા પેરેન્ટ્સ છે. એ લોકોનું જે વિઝન હતું એ એટલું જ વિઝન હતું, એમાં કોઈ મેગા વિઝન નહોતું પ્રાથમિક શાળામાં ન લેવાનું. પણ માર્ક ટ્વેન છે એ નિશાળે નહોતા ગયા, અમેરિકાના બહુ મોટા હાસ્ય લેખક, એમ કહેતા કે હું શાળાએ ન ગયો કારણ કે શિક્ષકો મારી કેળવણીમાં ખલેલ પાડે એમ હું ઈચ્છતો નહોતો. આ વિઝન હતું ખાલી, બીજું કોઈ વિઝન નહોતું. કેળવવાનું, શિક્ષણ, જ્ઞાન મેળવવાનું, વાંચવાનું, હળવા મળવાનું બધું જ તાલીમ હતી બરાબર. પણ આપણે ત્યાં શું થતું હોય છે, મોટે ભાગે શિક્ષકોમાં ખલેલ બહુ પાડતા હોય છે આ બધી સાધનામાં. કે પેલું સિલેબસ પૂરો કરાવવો, આપણે ત્યાં શિક્ષણ પદ્ધતિ કરતાં પરીક્ષણ પદ્ધતિ વધુ છે. પરીક્ષા, માર્ક અને ગોખણપટ્ટી, એની અંદર બચપણ ખલાસ થઈ જાય છે. એની અંદર નવી નવી શીખવાની વૃત્તિઓ તમારામાં જન્મતી હોય તો એ ખલાસ થઈ જાય છે. એટલે એમનો હેતુ તો એટલો જ હતો કે શાળાએ ન મોકલવા દેવો અને શિક્ષણ ચાલુ રાખો. શિક્ષણ અને શાળાને આપણે જોડી દઈએ છીએ ત્યાં ગડબડ થાય છે. એવું જરૂરી નથી કે શાળાએ જનાર જ શિક્ષિત. આપણે ત્યાં તમે વિચાર કરો, ખાલી સુરતમાં જ નહીં, ગુજરાત આખામાં, ભારત આખામાં કેટલી એવી વ્યક્તિઓ છે કે જે ભણ્યા નથી પણ પોતાના બિઝનેસમાં, પોતાના પ્રોફેશનમાં, પોતાની કળામાં, પોતાની રમતગમતમાં ટોચ ઉપર છે, નંબર વન છે. શું કામ? કારણ કે એ શિક્ષિત થતા રહ્યા ભલે શાળાએ ન ગયા, પોતે જે ક્ષેત્ર પસંદ કર્યું એમાં ભણતા ગયા અને આગળ નીકળતા ગયા. તો તમે 7 ધોરણ સુધી શાળાએ ન ગયા,
તો ક્યારે ઈચ્છા નહોતી થતી કે હું પણ દફતર લઈને સ્કૂલે ભણવા જાઉં? ના, અમારા ઘરમાં એવું સરસ વાતાવરણ હતું કે મને દફતર પણ હતું જ ત્યારે. એક દફતર પણ મને સરસ ખરીદીને આપવામાં આવ્યું હતું, પાટીને પેન પણ હતા. જે શાળામાં ભણાવતા પુસ્તકો હોય એ મને ખબર હોવી જોઈએ કે બીજા ધોરણના પાઠ્ય પુસ્તકો કેવા છે, ત્રીજા ધોરણના કેવા છે. એટલે પૂઠા ચડાવેલા, ઉપર ટીકડી ચોંટાડેલા પુસ્તકો પણ હતા. જુદી રીતે ભણવાનું હતું. ત્યાં ટકોરી પણ વાગતી, મંદિરની ટકોરી હોય ને એને મારા મમ્મી એક વિષય મને ભણાવવાનો પૂરો કરે, ગણિતની વાત પૂરી કરે, અને ઇતિહાસની વાત ઉપર જવાના હોય તો વગાડે પણ ખડા. બે પૂઠા વચ્ચે બધું ભણવાનું પણ હતું, જે સ્કૂલોમાં જનરલી થતું નથી. મારે આઈએમપી ભણવાનું હોય છે, મારે તો આખું બે પૂઠા વચ્ચે બધું જ વાંચીને યાદ રાખવાનું હતું. એની અંદર એક લાદી ઉપર માની લો કે બગડો દોર્યો હોય, બીજી લાદી ઉપર ચોગડો દોર્યો હોય, ત્રીજી લાદી ઉપર આઠલો દોર્યો હોય, અને મારે ચાર દુ આઠ એમ કરવું હોય એટલે એકથી બીજી લાદી ઉપર ઠેકડો મારવાનો, બીજીથી ત્રીજી લાદી ઉપર ઠેકડો મારવાનો. કારણ કે ઠેકડો મારવો દરેક છોકરાને ગમે, ગણિત શીખવું ગમે કે ન ગમે. એવી જ રીતે દિવાલ ઉપર ચિત્રામણા કરવા બધા છોકરાને ગમતા હોય તો એ છૂટ, દિવાલ ઉપર જેવા ચિત્રામણા કરવા હોય. હું ભાષા આવી રીતે શીખો છું. વાર્તા અધૂરી મૂકી દેવામાં આવે, વાર્તા સંભળાવી અને અધૂરી મૂકવામાં આવે, અધૂરી વાર્તાનો અંત જાણવાની એવી તાલાવેલી હોય કે પછી શું થયું. મેં ન કીધું ઓલી એકતા કપૂરની સિરિયલો એમાં છેલ્લામાં એક મોઢું ફાટી ગયું હોય, આપણને એમ થાય હવે શું, વોટ નેક્સ્ટ. એમ વોટ નેક્સ્ટને ખાતર મારે વાંચવું પડે, પુસ્તક વાંચતા શીખવું પડે જાતે, કે આનો શું અર્થ થાય, આનો શું અર્થ થાય. એમ હું ભાષા શીખતો ગયો, ગુજરાતી હિન્દી, જેમાં રસ પડતો ગયો. માણસ રસ પડે ને એટલે બધું યાદ રહી જાય, અને રસ ન પડે તો કાંઈ યાદ ન રહે. પિતાને પુત્રની જરૂરિયાત હોય છે, બંનેના સંબંધો મૃત્યુ સુધી જાળવવા શું કરવું જોઈએ? હું એમાં એવી રીતે કહેતો હોઉં છું કે દરેક બે પેઢી વચ્ચેનો સંઘર્ષ જે હોય છે પિતા અને પુત્રનો, ખાસ કરીને કારણ કે મોટાભાગે સંઘર્ષની અંદર આઈ કેપિટલ થઈ જતો હોય છે. કારણ કે કુટુંબના મોભી તરીકેની ભૂમિકા પહેલાં પિતા ભજવતા હોય, અને પુત્ર જ્યારે મોટો થાય ત્યારે ધીરે ધીરે એને એમ થાય કે હું મારી રીતે બધું કરું. આમાં એક એવી વાત છે કે દુનિયામાં રોજ સૂરજમુખીના ફૂલો ખીલતા હોય છે. હવે કુદરત ક્યારેક એવો વિચાર કરે કે હવે આટલા સૂરજમુખીના ફૂલો તો ખીલવી નહીં ખા, હવે શું, હવે નવા ખીલવીને શું કામ છે, જૂના આટલા બધા તો થઈ ગયા. પણ દરેક જે ફૂલ છે ને એના માટે તો પહેલો સૂરજ છે, એના માટે પહેલું આકાશ છે, એના માટે પહેલો પવન છે. આપણને જોનારને એમ થાય કે કાલે ઉગ્યું તું આ ફૂલ ને, પરમદીએ ઉગ્યું તું ને, એની પછી એ ઉગશે ને રોજ ઉગશે. પણ જે ફૂલ ઉગે છે એ પહેલી વખત હવાનો સ્પર્શ કરે છે, એ પહેલી વખત સૂરજ સામે આંખ મિલાવીને જોવે છે, એ પહેલી વખત ટટ્ટાર ઉભુરીને એમ કહે છે કે આ દુનિયા મેં જોઈ લીધી. એટલે દરેક સંતાન છે એના માટે અનુભવ પહેલો છે. એને એમ થાય કે હું મારી રીતે કરું, એક વખત કરું, મને આ કરવાની મુક્તિ મળે. દરેક બાપ છે એ પોતે દીકરાની જેમ વિચારે, અને દરેક દીકરો છે એ બાપની જેમ વિચારે, તો એ ઘણી સમસ્યાઓ હલ થઈ જાય. દીકરો એમ વિચારે કે બાપ એવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એમાં હું હોત તો આટલું મારાથી નથી હોત, અને બાપ એમ વિચારે કે જે પરિસ્થિતિની અંદરથી એમ કાંઈ આ છોકરો પસાર થાય છે એની આ ઉંમર છે, એને કારણે કેટલુંક આવું વર્તન કરી બેસતો હશે, એટલે મારે આ જોવું જોઈએ. મૂળ પ્રશ્ન તો એ છે આપણે ત્યાં કે પેલું ઓલું ટૂચકો નથી કે એમ કે એમાં શિક્ષકે કીધું કે તને ખબર છે એમ કે, એટલે એમ કે સ્વામી વિવેકાનંદ તારી ઉંમરના હતા ત્યારે એમ કે એણે એમ કે શિકાગોની અંદર ધર્મસભા ગજાવી હતી. એટલે વિદ્યાર્થીએ શિક્ષકને એમ કહ્યું કે એમ તો ભગતસિંહ તમારી ઉંમરના હતા ત્યારે ફાંસીએ લટકી ગયા હતા. હું યુવાન છું એટલે હું કહું છું એટલે નથી, પણ હું જોઈ સમજીને કહું છું તમને મિત્રો કે જાજી દિવાળી જોઈ લેવાથી માત્ર દિવાળી ઉજવવાનો અધિકાર નથી મળતો હતો, ફટાકડા ફોડવાની આવડત ઉપર દિવાળી ઉજવવાનો અધિકાર મળવો જોઈએ. વાત એટલી જ છે, એવું નથી કે પિતાનું અપમાન છે, પણ ઉંમર મુજબ આપણે ત્યાં મોટાભાગે વ્યક્તિને પોતાની જગ્યા ખેંચવીને નવા વારસદારોને એની સુકાન આપતા આવડતું નથી. તમે જોજો વર્ષો સુધી લોકો એમ માને છે કે ના 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 ના, આપણે રાજગાદીઓના તમે ઇતિહાસ જુઓ તો તમને આ ખ્યાલ આવી જશે હું શું કહું છું. 16 વર્ષની ઉંમરે અશોક જેવો માણસ છે, ચક્રવર્તી અશોક, જેનું ધર્મચક્ર આપણું સિમ્બોલ છે, એણે રાજગાદી પોતાના પિતાને વનમાં મોકલીને લઈ લીધી હતી. શું કામ, કારણ કે એને એમ લાગતું હતું કે મારામાં કેપેસિટી છે અને મને કોઈ આગળ વધવા નથી દેતું. આ દરેક જગ્યાએ એવું થતું હોય છે, એટલે જેણે જિંદગી જીવી લીધી, જેણે જુવાની પૂરી કરી લીધી, એની પાસે ભૂતકાળ જાજો છે ને ભવિષ્ય ઓછું છે. જે પુત્ર છે એની પાસે ભવિષ્ય જાજું છે ને ભૂતકાળ ઓછો છે. એની પાસે થનગનાટ છે, ઉર્જા છે, સપના છે, પણ અનુભવ નથી. પિતાને આ રોલ ભજવતા આવડવો જોઈએ, અનુભવનો, અનુભવની આંખ આપવાનો કે હું બેકસીટ ડ્રાઇવિંગ નહીં કરું,
પાછળ બેઠો બેઠો આમ લઈ લે ગાડી, આમ લઈ લે આમ ગાડી, આમ લઈ લે આમ ચલાવો આમ ચલાવો, તો દીકરો કંટાળીને એમ કહી દે શકતો, નીચે ઉતરો ને ડ્રાઇવિંગ સીટ ઉપર તમે જ બેસો, તમારે સતત કોમેન્ટ્રી આપવી હોય મને કેમ ગાડી ચલાવવી. પણ જ્યારે ગાડી ભટકાશે ને ત્યારે હું સપોર્ટ સિસ્ટમ તરીકે ઊભો હોઈશ, ગુંફ તરીકે ઊભો હોઈશ. કાંઈ વાંધો નહીં બેટા, હવે થાય તો ગાડી ચલાવતા હોય ને ત્યારે આવું થાય, અમારે થયું હતું, હવે કાંઈ વાંધો નહીં, મારી ગાડી એમને પડી છે હજી, હું એમાં તને પાછો લઈ જાઉં જા. આવી સપોર્ટ સિસ્ટમ કરતાં પિતાને હળવેકથી ટ્રાન્સફર ઓફ પાવર કરતાં આવડે ને આપણે ત્યાં, તો ઘણી બધી સમસ્યાઓ ઉકલે. મૂળ ઇટ્સ અ પાવર પ્રોબ્લેમ રાધર ધેન રિલેશન પ્રોબ્લેમ. હુ ઇઝ મોર પાવરફુલ? આ જ પ્રશ્ન છે. ટ્રાન્સફર ઓફ પાવર ફાવતું નથી. પાવર બધા હોલ્ડ રાખવીને બેસવા માને છે કે આ મેં બધું ઊભું કરેલું છે, કોઈની પાસે જતું રહેશે તો. પણ હું એમ વિચારું છું કે તમે જો બધું ઊભું કરેલું છે તો તમે આટલું બધું એમ્પાયર ઊભું કરી શક્યા, તો તમારે એક સંતાનને તમે કેમ કેળવીને ઊભું ન કરી શક્યા કે આડોઅવળો ન થાય અને પોતે જવાબદારીપૂર્વક વર્તે? એ આપણી જ જવાબદારી થઈ ને. આપણી ફેક્ટરીના 5000 માણસોને આપણે કેળવી શક્યા તો આપણા કુટુંબના એટલા માટે કે આપણું ધ્યાન, મેં તમને હમણાં કહ્યું એમ, ફેક્ટરી ઉપર હતું, કુટુંબ ઉપર ઓછું હતું. જરૂરિયાતના સંબંધો વધતા ગયા હતા, સંબંધોની જરૂરિયાતનો અહેસાસ વૃદ્ધત્વ આવ્યું ત્યારે થયો, અને એટલે પેલું એટેચમેન્ટ ઘટી ગયું હોય ત્યાં સુધીમાં. તમે જ હમણાં વાત ચોકલેટની કરેલી, જન્મદિવસ ઉનાળામાં હોય તો ચોકલેટ આપવી અને લગ્ન પ્રસંગ ઉનાળામાં હોય તો શૂટ પહેરવો, એ પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે? દેખાદેખી. એક શબ્દનો જ જવાબ જવાબ હતો, દેખાદેખી. આપણે કેટલી એવી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ કે જેના કોઈ કારણ હોતા જ નથી, પણ આ બધા લોકો એમ તો આમ આમ. મને તો ગુજરાતી બોલવું ગમે અને સહજ ભાવે મારી ભાષામાં લખવામાં પણ ઘણા અંગ્રેજી શબ્દો આવતા હોય સાહજિક રીતે. પણ આપણે ત્યાં જોજો, ગુજરાતમાં ગુજરાતમાં કાર્યક્રમ હોય, ગુજરાતી જ ઓડિયન્સ હોય એની અંદર, અને એમાં એમ કે કોઈક આવે એટલે એમ કે પહેલાં શરૂઆત સીધી અમે અંગ્રેજીમાં કરે, જેન્ટલમેન એમ કરી દે. પણ ક્યાં મારા ભાઈ, પણ આ આ ક્યાંય કાંઈ આમાં આ બધા જેન્ટલમેન જ છે એમાં, એને તમે ગુજરાતીમાં કહેશો તો એ જેન્ટલ જ રહેવાના છે એમ, બરાબર? એટલે આવી કેટલીય બાબતો આપણે દેખાદેખીની અંદર એમ શરૂ કરી દીધી છે. આ લગ્નની તમે વાત કરો છો એમાં તો આવું ઘણું છે. એમાં બે જણા જે પરણતા હોય છે એને આપણે ક્યારેય, હું તો ઘણીવાર કહું છું કે બે મિનિટનું શાંતિવાળું એકાંતે નથી મળતું, એ આપણે એમ કે નથી આપતા, કારણ કે એટલી બધી ઓલી ધમાલ હોય છે એની અંદર કે એ બે જણા તો આમ પરસેવે રેપ જેપથી ના આમ થાકી ગયા હોય, કારણ કે એને જ સતત પેલું પેલા ફરવા રહ્યું. એક તો સૂટ પહેર્યું હોય, ઓલું મોટું વજનદાર ઘરચોળું પહેર્યું હોય, ખાદીનો જબ્બો પહેરવાથી કંઈ દાંપત્ય જીવન ખતમ નહીં થઈ જાય, કદાચ આમ ઉનાળો હોય ને આપણે પહેરીએ તો, બરાબર? કારણ કે દાંપત્ય જીવન શરૂ જ, તમે થ્રી પીસ સૂટ પહેરવાથી ગેરંટી છે કે બહુ સારું સરસ મજાનું એટલું સૂટના કપડાં જેવું જ મુલાયમ રહેશે, એની કોઈ ગેરંટી નથી. પણ માત્ર દેખાદેખી આપણે બહુ અનુસરણ કરીએ છીએ. આ ચોકલેટની વાત છે, સૂટની વાત છે, આવી તો હું 100 બાબતના, સમય નથી, બાકી આવા 100 ઉદાહરણ તમને આપી દઉં કે માત્ર અનુકરણ. આપણે તમને કીધું એવું કે આપણે આપણા કોઈ દી રોટલા અને છાશ, હવે તમે જુઓ પીઝા ખાય લોકો, ભલે પીઝા ખાવ, આપણે દુનિયા આખીની વાનગી ખાવ, મને કંઈ વાંધો જ નથી. પછી પીઝા ખાય એની સાથે પેપ્સી અને થમ્સઅપ કે કોકો કોલા જોઈએ. હવે તમે આઈડિયલી મેડિકલી પણ જુઓ ને તો તમે ચીઝવાળી એટલે હેવી વસ્તુ ખાઓ તો એ તો જે દેશ પાસે નથી છાશ એને પેપ્સી કોકો કોલા થમ્સઅપ પીવા પડે. તમે છાશ પીવો ને, પીઝા ખાવાની સાથે છાશ પીશો તો પચશે પીઝા બહુ સારી રીતે, ચીઝ પચી જશે છાશના દ્રવ્યોને કારણે, પણ છાશ થોડી પીવાય. આ આજુબાજુના ટેબલવાળા કહે શું તમે છાશનો ઓર્ડર આપો તો, એટલે આપણું પેટ છે એ આજુબાજુના ટેબલવાળા રિપેર કરવા નથી આવવાના. પણ આપણને એમ જ થાય કે લોકો શું કહેશે, આ બહુ મોટી બીમારી છે. કોઈ પણ ક્રાંતિ કરવી હોય ને તો આ લોસુકની બીમારીમાંથી બહાર નીકળવું, આ લોસુકની બીમારી છે. લોકો શું કહેશે, કુછ તો લોક કહેંગે લોગો કા કામે કહેના, બહુ મજાનું ગીત છે ને પેલું, છોડો બેકાર કી બાતો મેં કહીં બીત ન જાય રહેના, આ ધ્યાન રાખવાનું. એટલે આપણી જ વસ્તુ જે છે એ રિપ્લેસેબલ હોય ત્યારે રિપ્લેસ કરવાની, પણ રિપ્લેસેબલ ન હોય તો થાબડી છે એ ચોકલેટ કરતાં હંમેશા વધારે જ સારી વસ્તુ છે, કોઈ પણ એંગલથી, બનાવટથી શરૂ કરી અને પૌષ્ટિકતાની સુધી. આ પ્રશ્નમાં ટાર્ગેટ તમે છો, લગ્ન નથી કર્યા એટલે તમે પોતે આ સંબંધથી ગભરાવ છો? ના રે ના, મારાથી બધા ગભરાતા હશે એવું લાગે છે મને તો, કે આ ભાઈ લગ્ન કર્યા વગર આટલું બધું બોલે છે તો લગ્ન કરીને પાછા અનુભવ લેશે તો કેટલું બોલવા આવી જશે એમ, 6 કલાકના સેશન લેશે કે હવે તો મને ખબર પડી કે કેવા હોય.
એવું નથી, કમિટમેન્ટ છે ને આમાં. જોજો, હું હંમેશા એમ માનું છું, એક સરસ સવાલમાંથી મને એક સરસ વાત યાદ આવી. લગ્ન છે અલ્ટિમેટલી શું છે? એ પ્રેમની વાત નથી, એ કમિટમેન્ટની વાત છે. પ્રેમ તો લગ્ન વગેરે થાય, જગત આખે કર્યા છે. ભારતની અંદર સૌથી વધારે પૂજાતા ઈશ્વર છે રાધા અને કૃષ્ણ, એના ક્યાં લગ્ન થયા છે? તમે વિચાર કરજો, ભારતમાં સૌથી વધારે મંદિર કોઈ હોય, સૌથી વધારે જેના ગીતો ગવાયા હોય, એ એવા યુગલની વાત છે કે જેના લગ્ન જ નથી થયા, રાધા અને કૃષ્ણ. કેટલી સાહજિક વાત છે, બરાબર? લગ્ન કમિટમેન્ટની વાત છે, એક કમિટમેન્ટની વાત છે કમ્પ્લીટલી. કે તમે જ્યારે જોડાઓ છો, જેમ બિઝનેસની અંદર કોન્ટ્રાક્ટ થઈને કમિટમેન્ટ હોય, આ બિઝનેસ નથી, આ રિલેશન છે. પણ એક શેના માટે કરવાના હોય? કે આઈ એમ કમિટેડ ટુ યુ નાવ ઓનવર્ડ્સ, મારું જીવન છે એનું કેન્દ્ર છે એ મારા પતિ કે મારા પત્ની છે, આ કમિટમેન્ટ છું. લોકો એમ માનતા હોય છે કમિટમેન્ટ માટે સેકન્ડ પાર્ટી સાથે કરવાનું છે, એમ માનીને જીવતા હોય છે કે મારે આમની સાથે કમિટમેન્ટ કરવાનું છે. પછી ઘણા ગડબડ ગોટાળા થતા હોય છે, મુશ્કેલીઓ, સમસ્યાઓ, વિવાદો, તોફાનો, બધું થતું હોય છે. હું એમ માનું છું કે દરેક માણસે લગ્ન જેવી બાબતની અંદર કમિટમેન્ટ પહેલાં પોતાની જાત સાથે કરવાનું છે, પછી બીજા સાથે કરવાનું છે. તમે તમારી જાત સાથે કમિટેડ રહ્યો કે હું આમાં આમ વર્તીશ, આમાં આમ નહીં કરું, આ મને પસંદ છે, આ મને યોગ્ય છે, આના માટે હું ફના થઈ શકીશ, આના માટે હું આટલો સમય આપી શકીશ, આના માટે મને એમ નહીં લાગે કે આજે મેં એક પુસ્તક વાંચ્યું કે એક ફિલ્મ જોઈ અને એક એમ કે પ્રવચન આપ્યું, આ બધું જ છોડી દેવામાં અને આની પાસે આવીને બેસવામાં મને થશે, તો મને એમ નહીં થાય કે આ છૂટી ગયું પુસ્તક, કા છૂટી ગઈ ફિલ્મ, કા છૂટી ગયું પ્રવચન. એટલો ઉમળકો અને એટલું સાહજિક કમિટમેન્ટ તમારી જાત સાથે તમારું હોય ને, તો જ તમે બીજા સાથે કમિટેડ રહી શકો. એટલે હું બહુ આ બાબતમાં સ્પષ્ટ છું, વાત વ્યક્તિગત હોવા છતાં હું બહુ નિખાલસ છું આ મુદ્દા ઉપર, કે આટલું કમિટમેન્ટ જ્યારે આપી શકાય ત્યારે જ હંમેશા લગ્ન કરવા જોઈએ, નહીતર એ તમારી જાત સાથેની છેતરપિંડી છે. તમે માત્ર દુનિયા કહે છે એટલે, ઘરમાં જરૂર છે એટલે, રસોઈ ગરમ ખાવા મળે એટલે, આવા બધા કારણોસર લગ્ન ન કરવાના હોય. લગ્ન એટલા માટે કરવાના હોય કે તમને રોજ સવારે ઉઠીને એક ચહેરો જોવાનું મન થતું હોય. લગ્ન એટલા માટે કરવાના હોય કે તમે જ્યારે રોજ રાત્રે પાછા ફરો ત્યારે એક તમને એવી આંખો મળતી હોય કે જેની અંદર તમને તમારી આખી દુનિયા દેખાતી હોય, અને ત્યારે તમે લગ્ન કરો તો એ સ્વાભાવિક લગ્ન છે. એ સિવાય તમે લગ્ન કરો તો એ વ્યવહાર ટકાવવાના લગ્ન છે. આવું મારું અંગત મંતવ્ય છે, અને જાહેર નોટિસ કોઈ માનવી નહીં. સંબંધીનું કાર્ય ન કરવાથી સંબંધો બગડે છે, તો ન બગડે તેના માટે શું કરવું? ના પાડતા શીખવી. સંબંધો જાળવવા માટે આ બહુ મોટી બાબત છે, જે લોકો શીખતા નથી હોતા એવો મારો જાત અનુભવ છે. જાત અનુભવ, હું પછડાઈને શીખો છું આ વાત બહુ મોડે મોડેથી. આપણે એમ માનતા હોય છે કે સંબંધો સચવાય ને એના માટે હાયા કરવી જોઈએ. આપણને જો વર્ષોથી આપણા મનમાં એવું છે, સલાહ શિખામણ પણ એવી હોય, એવી કથાઓ પણ વાંચી હોય કે હાયા કરવી જોઈએ, માઠું ન લગાડાવવું જોઈએ. કોઈના માઠું લગી જવાથી જો સંબંધ તૂટી જતો હોય તો એવો સંબંધ તૂટેલો જ હતો એમ માની લેવું, એ સંબંધ હતો જ નહીં. એક બહુ મજાનું કોટ છે યુ પ્રેથર નામના લેખકનું, કે હું ખુલાસાઓ ક્યારેય નથી કરતો, કારણ કે જે દુશ્મનો છે એ મારા ખુલાસાઓ માનવાના નથી. હું સાચા દિલથી ખુલાસા કરું તેને એમ લાગશે કે આ ખોટું જ બોલે છે, આપણને ઉલ્લુ બનાવે છે. અને જેને મિત્રો છે એને મારા ખુલાસાની જરૂર નથી. મિત્ર છે તો એ સમજી જ જવાનો છે કે ભાઈ જરૂર જ નથી, બોલવાની જરૂર નથી. ભાઈ તું આવી જ જા, અને તું નથી આવ્યો તો કંઈક એવું કારણ હશે કે તું મારા પ્રસંગમાં નહોતો આવ્યો. તારે ખુલાસો કરવાની જરૂર નથી કે આ ઘટના બની એટલે હું નહોતો આવ્યો. મને ખાતરી હોય કે તારે આવવાનું જોઈને તને ઉમળકો જોઈએ આવવાનું. માણસ ના પાડતા નથી શીખતો ને સમયસર, એને કારણે હા પાડતા પાડતા છેલ્લે એવડી મોટી ના પાડવી પડે છે કે આખે આખો સંબંધ જતો રહે. પેલી કદાચ થોડી ક્ષણ જાય અરેરાટીની, ચચરાટની, સ્પષ્ટ રોકડી પણ વિવેકપૂર્વક, વિવેકપૂર્વક તોછડાઈથી નહીં, ના પાડતા માણસે શીખવું જોઈએ જો સંબંધો સાચવવા હોય તો. કારણ કે દરેક સંબંધ જેમ સંયમ માગી લે ને એમ સમયે માગી લે, દરેક સંબંધ સમય માગી લે. અને તમે તમામ સંબંધોને હા પાડતા થઈ જાઓ ને તો તમારો કોઈ સંબંધ રહે જ નહીં. તમે થોડાક સંબંધોને ના પાડી અને સાચવવા જેવા સંબંધોને હા પાડો ને, ત્યારે તમારી પાસે સંબંધને સિંચવાનો સમય વધે. આખા ખેતરની અંદર ઈંચે ઈંચ જમીન જે વાવી નાખે ને, એ ખેડૂતનો પાક કોઈ દી ઉગે જ નહીં. એને વચ્ચે જગ્યા તો રાખવી પડે ને, એ જગ્યા રાખવી એટલે ના પાડતા શીખવું. એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે જીવનમાં સફળતા કઈ રીતે મળે? હવે આ પ્રશ્નનો જવાબ મારે એવું છે કે જે આ પ્રશ્નનો જવાબ પુસ્તકો લખી લખીને આપ્યા છે ને, આ પુસ્તકો બેસ્ટસેલર થઈ ગયા છે અને સફળતા મળી ગઈ છે. એટલે વાંચનારને મળી કે નહીં હજી કોઈ કહેવા નથી આવ્યું. એમ
રમૂજ કરું છું મિત્ર, જીવનમાં સફળતા કઈ રીતે મળે એનું કોઈ પાકું ગણિત નથી. એ પાકું ગણિત જ્યારે આવી જાય તો દરેક માણસ ઈશ્વર થઈ જાય, કારણ કે કોઈ નિષ્ફળ થવું નથી. પણ હું તમને એટલું કહી દઉં કે જીવનમાં નિષ્ફળતા કઈ રીતે મળે એના પાકા ગણિત છે. સફળતા કેમ મળે એના 100 અલગ અલગ કારણો છે, પણ નિષ્ફળતા કેમ મળે એના કેટલાક ચોક્કસ કોમન કારણો છે. એક, તમે તમારા કામની અંદર દિલ ચોરી કરતા હો. બીજું, તમે સપના ઉપર બહુ ભરોસો કરતા હો પણ ક્ષમતા વિકસાવવા માટે, આવડત વિકસાવવા માટે કોઈ જાતની મહેનત ન કરતા હો. હું એમ કે આમ થઈ જાઉં તેમ થઈ જાઉં, આ તો બોલી શેક ચલ્લી જેવી વાત છે. તાલ આપકા ઘી બન જાય, પત્તે કી રોટિયા બન જાય, બંદા જબોલ જબોલ કે ખાય. અરે પણ પેલા આમ ઉભા થાવ તો ખરા, તવા તળાવ પાર તો કરો, ઝાડવા નીચે સુતા છો ત્યાંથી. એટલે એમાંથી તમે બહાર નીકળો અને એમાંથી કામ કરતા થાવ, એટલે ક્ષમતા ઉપર ભરોસો કરો, પછી સપનાઓ સાકાર કરો. સપને વો નહીં, અબ્દુલ કલામ એવું કહે છે, સપને વો નહીં જો અમે રાત કો સોતે વખત આતે, સપને વો હોતે જો અમે સોને નહીં દેતે. જે સફળ માણસ છે ને, નિષ્ફળ માણસ કરતા થોડાક ઉજાગડા વધારે કરે છે. પેલો એ કામ તો કરતો હોય છે, એ મહેનત કરતો હોય છે, પણ એ વહેલો થાકીને મૂકી દેતો હોય છે. એ બે કુહાડીના ઘા મારીને આ ઝાડવું નહીં કપાય એમ કરીને મૂકી દેતો હશે. જે સફળ માણસ છે ને, એ છેક સુધી એમ કે આખી રાત જાગડો ઉજાગડો કરીને પણ એ મંડો રહેતો હશે ખંતપૂર્વક. એટલે નિષ્ફળ કેમ થવાય એના કારણો બહુ મજબૂત છે. મેં હમણાં તમને કીધું, સતત હા પાડનારા માણસો નિષ્ફળ હોય છે, કારણ કે મક્કમતાથી ના નથી પાડી શકતા. અને નિષ્ફળ થવાનું એક બહુ મોટું કારણ એ પણ હોય છે કે માણસ છે એ વાસ્તવિકતાને, ટ્રેન્ડને, પરિવર્તનને, પવનને પારખી નથી શકતો. એ વિચાર કરતા વ્યવહારમાં વધારે પડી જાય છે, નવી વાતે અપનાવી નથી શકતો. એક જમાનામાં બહુ સફળ થયેલા માણસો પાછળથી આપણે એમ નથી જતા કે ભાઈ એમ કે આ ખંડર બતા રહા એક ઇમારત બુલંદથી કેમ નિષ્ફળ ગયા. અમીર હતા, સફળ હતા, મહાન વેપારી હતા તો નિષ્ફળ કેમ ગયા? કારણ કે સમય નિત્ય પરિવર્તનશીલ છે. કુદરતે સમયમાં ક્યાંય એવું રાખ્યું નથી પરિવર્તન ન થાય. એ પરિવર્તન મુજબ તમે તમારી જાતને બદલાવી ન શક્યા એટલે તમે નિષ્ફળ ગયા. નિષ્ફળ માણસ એવો હોય છે કે જે જડ હોય છે, જે પરિવર્તન સાથે કદમ મિલાવી નથી શકતો. બે જ વાતમાં આ વાતને વધારે જુદી રીતે હું મૂકી દઉં. એક સરસ મજાનું સૂત્ર છે, મારું ફેવરિટ સ્લોગન છે, અને થ્રી ઇડિયટ્સ નામની એક નવી ફિલ્મ આવે છે એની કેચલાઇન પણ છે એ સ્લોગન. ચેઝ ધ એક્સલન્સ, સક્સેસ વિલ ફોલો. શ્રેષ્ઠતાનો પીછો કરો, સફળતા તમારી પાછળ ભાગતી ભાગતી આવશે. બી ધ બેસ્ટ. તમે સારામાં સારી પાણીપુરી બનાવતા હશો ને તોય તમે લખપતિ થઈ જશો, કારણ કે લોકો તમારી પાણીપુરી ખાવા માટે દોડતા દોડતા આવશે દરેક એરિયામાંથી. ચેઝ ધ એક્સલન્સ, સક્સેસ વિલ ફોલો. શ્રેષ્ઠતાનો પીછો કરો, સફળતા તમારી પાછળ ભાગતી ભાગતી આવશે. અને બીજી વાત એ કે ક્યારેય સફળતા છે ને એને મંજિલ ન માનવી, એને યાત્રા માનવી. સફળતાને મંજિલ માનશો તો ત્યાં પહોંચી ગયા પછી બેસી જશો, તો સફળતા જળવાશે નહીં, હાથમાંથી છૂટી જશે. સાવડા સાહેબ, આપે ટીવીમાં ખૂબ કાર્યક્રમો કામ કર્યું છે અને ફિલ્મોની પણ ખૂબ સારું તમે લખ્યું છે અને કાર્યક્રમો આપ્યા છે. ટીવી સિરિયલો બાબતમાં એક પ્રશ્ન છે કે આ ટીવી સિરિયલો અને કાર્યક્રમો આ આપણી સંસ્કૃતિ માટે કેટલા સારા છે, કેટલા સારા નથી, કયા પ્રકારે જોવા જોઈએ? જો એક વાત તો એ છે કે કોઈ પણ માધ્યમ છે ને એનું ડાયાબિટીસ જેવું છે. એકવાર આવી જાય પછી તમે એને કંટ્રોલ કરી શકો પણ તમે એને મટાડી ન શકો. એ ભ્રમ છે ભાઈ, એવા ભ્રમમાંથી આપણે મુક્ત રહેવું જોઈએ કે આ સાવધ નીકળી જશે. ઘણા ના આમ ટીવીને આમ ગધેડા ઉપર બેસાડીને હોળી કરીને નીકળા હોય એ સારું લાગે ફોટા પાડવા માટે અને છાપામાં છપાવવા માટે, પણ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ માધ્યમ, ટીવી, મોબાઈલ, મોટર, કોઈ પણ માધ્યમ તમારી પાસે આવ્યું એને એક વખત એન્ટ્રી લીધા પછી તમે નિયંત્રિત કરી શકો, યુ કેન રેગ્યુલેટ. ડાયાબિટીસને તમે કંટ્રોલમાં રાખી શકો, ડાયાબિટીસને તમે મટાડી ન શકો. આ પહેલાં તો આપણે શીખવાનું છે કે આખી પૃથ્વીને આપણે ચામડાથી મઢી ન શકીએ પણ ચામડાને બે ચંપલ જોડી પહેરી શકીએ. ટીવીનું સૌથી મોટું સેન્સર બોર્ડ છે ને એ સરકાર પાસે નથી, માણસ પાસે છે, બે આંખ. ટીવી અંદરથી બહાર નીકળીને એમ કહે છે કે રિમોટ, ખબરદાર રિમોટ કંટ્રોલ ઉપર હાથ ગયો હતો, ખબરદાર ચેનલ બદલાવી હતો, ખબરદાર બંધ કર્યું હતું. બરાબર, આપણે જ જોયા રાખીએ છીએ સતત કે ના ના હજી બે કલાક ભલે ને થાકી ગયા તો, ઘણાને તો ઊંઘ નથી આવતી એટલે ટીવી જોતા હોય. બેબી સિટરની જેમ કામ લે ટીવી પાસેથી, કે ઊંઘ આવી જાય ને થોડીક વાર ટીવી જોઈએ તો. હું કોલેજમાં પ્રિન્સિપાલ હતો ને ત્યારે અમારે ઘણી વખત મા બાપ આવે, હું નિખાલસ વાત કરું તમારી સાથે, મા બાપ આવીને એમ કે અમારો છોકરો 12મામાં છે એટલે અમે આ વખતે કેબલ કનેક્શન કઢાવી રાખ્યું છે. હું એમને આકરો માઠું લાગે એવો કડવો જવાબ આપતો કે એક કામ કરો, તમારા ચિરંજીવીને છે ને પાછો 5મા 6ઠ્ઠામાં મૂકી જાઓ, 12મા ધોરણમાં આવ્યો એટલે હમણાં એ મતદાન કરશે
એનો પ્રતિનિધિ ચૂંટશે. 18 વર્ષનો થઈ જશે, ઓલરેડી 16-17નો તો થયો. આટલા વર્ષે આટલું ભણ્યા પછી, 11 ધોરણ સુધી આટલું બધું વિષયો ભણ્યા પછી, જો એને ક્યારે ટીવી જોવું ને ક્યારે બંધ કરવું એટલી સાદી સારા ખરાબની સમજ ના આવી હોય તો હજી પ્રાથમિક શાળાને લાયક છે, પાછા જવા દો. એના માટે કેબલ કનેક્શન શું કામ કાપી નાખો છો, એને નક્કી કરવા દો. ગીવ ધેમ સિલેક્શન ઓફ રાઇટ એન્ડ રોંગ. દુનિયાની આ મોટી ચેલેન્જ છે, સારા અને ખરાબની પસંદગી. શું સારું ને શું ખરાબની જાત જ પસંદગી કરવી પડશે, કોઈ તમારા માટે કરી નહીં દે. અને એ જ તમારો સૌથી મોટો ટેસ્ટ છે. એટલે ટેલિવિઝનની બાબતોમાં, ટેલિવિઝનમાં જે કંઈ દેખાય છે આપણી માનસિકતાનો અરીસો છે. એક ટીવી ચેનલ છે જેની અંદર રોજ સવારે, સાંજ, બપોર, સાંજ, ભૂત, ભૂવા, ભરાડી એવા જ કાર્યક્રમો આવતા હોય છે. એના બ્યુરો ચીફ છે મારા મિત્ર, જેમણે મને એકવાર ફોન કરીને એમ કહેલું કે ભાઈ આપણા ગામની અંદર કંઈ ગોંડલમાં, ગોંડલની આજુબાજુમાં કોઈ એવા પીપળાઓ હોય, કોઈ એવી હવેલી હોય, કોઈ એમાં ખાલી મકાનમાં ઝાંઝર ઝણકતા હોય, આવું કાંઈ પણ હોય તો અમારે 1.5 કલાકના પ્રોગ્રામમાં જગ્યા ખાલી છે. એટલે મેં કીધું એ ઘણા સારા કામ થાય છે, આ થાય છે, તો કંઈ એની નહીં, એની જગ્યા ખાલી નથી. હવે પછી મેં એમની સાથે નિરખાલસ વાતચીતમાં પૂછ્યું કે તમે શું માનો છો, તમે આવડી મોટી ચેનલ ચલાવો છો, આના મત ચલાવો છો, આ તો ભૂતો તો તમારા પ્રેક્ષકો છે ને એ બિચારા ક્યાં જોવા આવવાના છે, એના ટીઆરપી નહીં મળે તમને. એટલે એ લોકોએ મને એમ કહ્યું કે અમે શરૂઆત કરી હતી ને આઈ ડમરી ચેનલથી જ શરૂઆત કરી હતી. અમે દુનિયાને સ્ટિંગ ઓપરેશન કરીને બતાવવા નીકળ્યા હતા કે સાચું શું છે, સાચું શું છે. પબ્લિક જોતી જ નહોતી, પબ્લિક એવું કંઈ એમાં રસ જ નહોતો. જે દિવસે અમે આ વસ્તુ શરૂ કરીને તે દી બસ જામી ગયું. ધડધડાટ જાહેરાતો મળી, સ્પોન્સર મળ્યા ને પ્રેક્ષકો મળ્યા, લોકો આંખો ખોડી ખોડીને જોવા માંડ્યા કે હા આમાં આપણે સમસ્યાનો પૂરો ઉદ્ધાર થઈ જશે એમ. આ ટીવીમાંથી આ બાબા છે હમણાં ફૂંક મારી દેશે એટલે પૂરું હમણાં. આ વાતને કારણે એણે જે આપણને અરીસો બતાવ્યો છે એમણે, એમણે એમ બતાવ્યું કે જ્યારે સારી વસ્તુઓ ટીવીમાં આવે છે, ટીવીમાં આજે સારી વસ્તુ આવે જ નથી આવતી, કેટલીક ચેનલો ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક, હિસ્ટ્રી એવી ચેનલો નથી આવતી, આવે જ છે. કેટલાક સરસ પ્રોગ્રામો પણ આવે છે પણ આપણે જોતા નથી. એક જમાનામાં ટીવી ઉપર સાહિત્ય કૃતિ ઉપરની બનેલી સિરિયલો આવતી, ત્યારે એ સિરિયલો જોવાતી, ધીરે ધીરે લોકોએ ટેસ્ટ ફેરવી નાખ્યો, લોકોએ સાહિત્ય કૃતિ ઉપરની સિરિયલ જોવાની બંધ કરી, નબળી સિરિયલો જોવાની ચાલુ કરી, પેલી એકતા કપૂરની વાત કરી એને પૈસા મળે છે ને કે તે બનાવે. પબ્લિકે ટીવીને જ્યાં ન ગમતું હોય ત્યાં રિજેક્ટ કરતા શીખવું પડશે. તમારો પ્રોગ્રામ જો કોઈ જોવે નહીં તો તમે ગમે એવો ફાલતુ પ્રોગ્રામ હોય લાંબો સમય ચાલુ ન રાખી શકો. ફાલતુ પ્રોગ્રામો ટીવીમાં એટલે ચાલુ રહે છે કે લોકો જોયા રાખે છે, આટલી જ વાત છે, સિમ્પલ. એટલે ટેલિવિઝન તમારે સિલેક્શન કરીને જોવાનું છે. ટીવી ફરજિયાત તમારી માથે થોપી દેવાયેલી વસ્તુ નથી, એની સ્વિચ બંધ પણ રાખી શકાય અને એનો રિમોટ છે એનો ઉપયોગ આપણે કરવો પણ જોઈએ, ચેનલ બદલવા સિવાય ઓફ કરવા માટે. વસાવડા સાહેબ, હવે આપણે અંત તરફ જઈએ છીએ. આ ટીવીની વાત ને રસોઈના કાર્યક્રમો આવે છે, આખી રસોઈ બનાવે, પૂરી થાય પછી પાછળથી ટિપ્સ આપે, એમ આજે પણ આ જરૂરિયાતના સંબંધ અને સંબંધની જરૂરિયાત બંનેની બેલેન્સ કેમ જાળવવું એની થોડી ટિપ્સ આપી દો એટલે કાર્યક્રમ પૂરો થઈ જાય. અરે વાહ, આમ જુઓ તો બહુ સિમ્પલ ટિપ્સ છે. તમને આમ બધી વાત તો મેં કહી છે પણ છૂટી છવાઈ કહી છે, એની હું તમને શબ્દોમાં કહી દઉં. આપણી મેમરી છે ને, યાદશક્તિ, કેટલાક શબ્દો આમ રિધમ હોય ને, સંગીતનો આમ તાલ હોય તો આપણને કેમ ગીત યાદ રહી જાય એવી રીતે હું રિધમમાં આપી દઉં. બરાબર, એક એવા કેટલાક ટીની વાત છે, 4T ફોર્મ્યુલા. જરૂરિયાતના સંબંધોમાંથી દૂર રહેવાની અને સંબંધોની જરૂરિયાતને ખીલવતા રહેવાની 4T ફોર્મ્યુલા. એક ટી ઇઝ ઇક્વલ ટુ ટાઈમ, સમય. કોઈ પણ સંબંધ માટે સમય બહુ અનિવાર્ય છે. તમે સમય ના આપી શકતા હો તો સંબંધ વિસ્તારોમાં, અને સંબંધ વિસ્તારો તો એના માટે સમય આપવા માટે કમિટેડ રહ્યો, પ્રતિબદ્ધ રહ્યો. ટી ફોર ટાઈમ. સેકન્ડ, ટી ફોર ટ્રાન્સપરન્સી, પારદર્શકતા. મેં કહ્યું ને કે આદર્શ દેખાવાની જરૂર નથી, જેવા છો એવા દેખાવ. તમે જેવા છો એવા જો તમારો મિત્ર, તમારા સ્વજનો, તમારા આપ્તજનો તમને સ્વીકારી ન શકે તો તમે ખોટે ખોટા આદર્શ થવાનું નાટક કરશો તો એમને તો સૌથી પહેલાં ખબર પડશે કે તમે નાટક કરો છો, બીજાને તો પછી ખબર પડશે. જેવા છો એવા દેખાવ, કોઈ પરફેક્ટ નથી. તમે જેવા છો એવા ટ્રાન્સપરન્ટ રહો. સામી વ્યક્તિએ પરફેક્ટ નથી એવું સ્વીકારો. તમે પરફેક્ટ નથી તો એ પરફેક્ટ નથી. તમારામાં બે ખામી હશે તો એનામાંય બે ખામી હશે. એ આમાં એકબીજાને પૂરક બનવાનું છે. ઘણા એમ કહેતા હોય કે મને રસોઈનો બહુ શોખ, સાહેબે રસોઈની વાત કરીને મને યાદ આવ્યું. અને એમ કે આપણે તો એમ કે એવું જ પાત્ર ગોતવું છે કે જેને રસોઈનો બહુ શોખ હોય. હવે હું એમ કહું છું કે બેયને જમવાનો બહુ શોખ હોય તો રસોઈ બનાવશે કોણ? બે જમવાના જ શોખીન હોય તો. એટલે આદર્શ તો એવું હોવું જોઈએ કે
એકને જમવાનો શોખ હોય ને એકને બનાવવાનો શોખ હોય. જરૂરી નથી કે જેને જમવાનો શોખ હોય એ પુરુષ જ હોય, કારણ કે દુનિયાના સારામાં સારા ફાઇવ સ્ટાર હોટલોમાં રસોઈ આ બધા પુરુષ હોય છે, સ્ત્રીઓ નથી હોતા. અમે સ્ત્રી શેફ ક્યાંય નથી જોઈ જગત આખામાં. એટલે બેમાંથી એક પાત્રને રસોઈ બનાવવાનો શોખ હોય અને એક પાત્રને રસોઈ જમવાનો શોખ હોય ને એને કોમ્પિટેબિલિટી કહેવાય, એ પૂરક થયા એકબીજાને. એટલે ટ્રાન્સપરન્સીમાંથી તમારે આ પૂરક બનવાનું શોધવાનું છે. થર્ડ ટી, ટ્રસ્ટ, ભરોસો, વિશ્વાસ. બહુ સિમ્પલ એક સાવ નાનકડી વાર્તા મેં વાંચેલી, સત્ય ઘટના છે, વાર્તા પણ નથી, કે એક લશ્કરનો સૈનિક છે અને એમ કીધું પોતાના કમાન્ડરને કે હું ફ્રન્ટ ઉપર મારો મિત્ર લડે છે એને મળવા માટે જાઉં છું. એટલે કમાન્ડરે કીધું કે આવા વેવલા વેળા આવા ઘેલછા ન ચાલે, આ ફ્રન્ટ છે, તારે તારો મોરચો સંભાળવાનો, હોય લડે ત્યાં તું મરી જઈશ, એ લોકો 10 જણા છે ઘેરાયેલા છે. પેલો કહે કે ના, હું મારો મિત્ર છે જાઉં છું. પહોંચ્યો, પહોંચીને પાછો આવ્યો 2 દિવસે. કમાન્ડરે કીધું કે મેં તને ના પાડી હતી, નથી જવાનું, શું થયું તારા મિત્રનું? એટલે કે ગુજરી ગયો, મરી ગયો. કે આઈ ટોલ્ડ યુ કે એ તો મરી જવાનો છે, યુ આર સોલ્જર, તારે તારો મોરચો સંભાળવાનો હોય કે ત્યાં દોડી જવાનું હોય, મરી ગયો. કે સર ના, એવું નથી સાવ. એ મરતો હતો અને એની થોડી ક્ષણ પહેલાં હું પહોંચ્યો હતો, ઘાયલ થઈને મેદાનમાં કણસતો પડ્યો હતો. એણે મને જોયો, મારો હાથ હાથમાં લીધો અને એટલું એમ કીધું કે મને પાકી ખાતરી હતી કે બીજા કોઈ તો આવે કે ના આવે, પણ તું એકવાર મારું મોઢું જોવા આવીશ. વિશ્વાસ, ભરોસો. સંબંધ કોઈ પણ સાબિતી ઉપર નથી ટકતા હોતા. જે દિવસે સંબંધમાં તમારે સાબિતીઓ આપવાની જરૂર પડે ને, તમારે કાગળિયાઓ હાથમાં લઈને બતાવવાની જરૂર પડે ને, તેથી માની લેવું કે સંબંધનો અંત આવી ગયો. ટ્રસ્ટ, સંબંધ સાચવવા માટે. અને છેલ્લો બહુ અગત્યનો અને મજાનો ટી, આ બધા ગંભીર ટી થોડાક હતા, ટેસ્ટ, TST, ટેસ્ટ, સ્વાદવાળો. ટેસ્ટ એટલે રુચિ. દરેક સંબંધને ખાતર આપવા માટે કેટલીક સમાન રુચિ જોઈએ, કેટલીક એવી વસ્તુઓ જોઈએ કે જેમાંથી તમે સંબંધને ખીલવી શકો. ધારો કે સંગીત સાંભળવા માટે બંને જણા સાથે જાય, બે જણા એકબીજાની આંખોમાં તાકીને બેઠા રહેશે તો સંબંધ નહીં ખીલે, આંખોમાં બે દુખાવો થવા માંડશે. પ્રેમ એટલે એકબીજાની સામે ટીકી ટીકીને જોયા રાખવું એમ નહીં, પણ સાથે મળીને એક દિશામાં જોતા શીખવું. એટલે ટેસ્ટ, રુચિ ડેવલપ કરો. આજે સરસ સંબંધો, કપલ પ્રોગ્રામ છે, કપલ સાથે મળીને આવ્યા હોય તો શું થયું? સાથે મળીને આવી વિચાર યાત્રામાં આગળ નીકળવાનો ટેસ્ટ ડેવલપ કર્યો તો સંબંધ આગળ ખીલશે. એકબીજા સાથે વાતો નથી કરી, પણ બે સાથે મળીને બીજી કોઈ વાતો સાંભળી, સારી લાગી ન લાગી, એ હવે આપણે કહીએ ને જેવા આપણા નસીબ, હવે આજની સાંજ જેવી ગઈ એવી એમ, પણ આમાં વાંધો ન આવે, કારણ કે બેમાંથી બે એકબીજાને વાતો નથી કહી, એટલે આમાં જે હોય મારીમાં જ નાખી દેવાનું, એમાં ચિંતા નહીં કરવાની, આપણો સંબંધ સાચવવાનો. મુદ્દો એટલો જ છે મિત્રો, ટેસ્ટ, રુચિ, થોડીક રુચિ ડેવલપ કરો. આનંદની, મનોરંજનની, હરવા ફરવાની, બહાર નીકળવાની, નવા નવા વિચારો જાણવાની, વાંચવાની, આમ સાથે મળીને સારું. એમ આમ ટીવીની હમણાં પણ આપણે પ્રશ્ન થયા, આપણે ટીવી જોતા કોઈ, મેં કીધું એમ ટીવી બહાર નીકળીને કહેતું નથી, પુસ્તક કે એમ કહેતું નથી કે મને વાંચવું નહીં. સાથે મળીને બે મેગેઝિનના પાના ફેરવતા હોય એવાય કપલ કેટલા, કે સાથે મળીને મેગેઝિનના પાના ફેરવતા હોય, છાપું વાંચતા હોય, બરાબર. ટેસ્ટ ડેવલપ કરો. આ 4 T જો હશે, ટાઈમ, બરાબર, તમને યાદ રહ્યા હશે, ટાઈમ, ટ્રાન્સપરન્સી, ટ્રસ્ટ એન્ડ ટેસ્ટ, તો ઓટોમેટિકલી ઇન એની રિલેશન યુ વિલ ટ્રિમ્ફ. ટ્રિમ્ફ એટલે જીતવું, વિજય. આમ તો એ વિજવાની, જીતવાની વાત જ નથી, હારવાની વાત છે. એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી, આ સંબંધની વ્યાખ્યા છે. પણ અંતિમ સવાલ હતો એટલે આ સંબંધની શરૂઆત થઈ ગઈ, પણ આ વ્યાખ્યાનનો અંત છે. સંબંધની ભલે શરૂઆત હોય, મારે જેટલું બોલવાનું હતું એટલું મેં બોલી લીધું, જેટલી વાતો આપની સાથે વહેંચવાની હતી વહેંચી લીધી. મને આનંદ તો એ વાત થયો કે એક બહુ સરસ મજાની ઘટના અહીં સાકાર થઈ, એનો મને આમ હરખ થયો મુંબળકાથી. તમે જોયું હશે કે હું કોઈ અભિનેતા નથી, હું તમારી સાથે વાત કરવા આવ્યો છું તો હું જેટલું મારા દિલમાં આવ્યું છે જેવી રીતે એમ બોલું છું. આ કોઈ પ્રિપેર કરેલી, આ લખેલી કોઈ કાગળની કોઈ સ્ક્રિપ્ટ નથી, જે મેં જોયું, જેનું અનુભવ્યું મેં શેર કર્યું. જરૂરી નથી કે એમાં બધું જ કંઈ સોનાના ટુકડા જેવું હોય, ક્યાંક એવું આવ્યું હશે કે તમે એમ કે હીરાને પાસા પાડતા પાડતા એકાદી કંઈક ખોટી કણી નીકળી ગઈ હોય તો કાઢી નાખજો, તો હીરો વધારે સારો દેખાશે, એમાં હીરાને ફાયદો છે કાઢી નાખવામાં. પણ વેણીભાઈ પુરોહિત નામના આપણા એક કવિ હતા, એમણે એક સરસ કવિતા લખેલી. આપણને બધાને જે લોકો સંઘર્ષ કરીને આગળ વધેલા છે, જે મૂળિયામાંથી આવેલા છે, એવા માણસોને મજા આવે એવી ભાષામાં, એ મુંબઈ ગયેલા એ જમાનામાં સૌરાષ્ટ્રમાંથી એમણે કવિતા લખેલી કે બાપ દાદાની બાંધેલ ડેલી, એક ફળીબંધ હોય હવેલી,
એ નિરાતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી સૌ સુતા હોય એમ કાં લાગે, આપણામાંથી કોક તો જાગે. આજે આ વાત અંતે તો શું છે, ઢંઢોળીને જગાડવાની, આખી આપણે શું કર્યું 3 કલાક. આપણામાંથી કોક તો જાગે, જન્મભૂમિમાં એ છપાઈ કવિતા. ઝવેરચંદ મેઘાણી એ વખતે રાજકોટની અંદર સૌરાષ્ટ્ર નામનું જે પાછળથી ફૂલછાપ કહેવાનું એ છાપાના તંત્રી મેઘાણીભાઈએ વાંચી. મેઘાણીભાઈ વેણાણીભાઈના મિત્ર. મેં એવું સાંભળ્યું છે, વાત સાચી ખોટી આપણને ખબર નથી, પણ સાંભળવામાં મજા આવે એવી વાત છે, આપણે તો એનો મર્મ લેવાનો છે ને, કે મેઘાણીભાઈએ વેણીભાઈને ટકોર કરી કે આ તો અધૂરી કવિતા છે અને પૂરી કરો. અને કેમ પૂરી કરી, એ કેમ પૂરી કરીને ત્યાંથી આપણી આ યાત્રાની આ શરૂઆત છે. કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, આપણે બધા જ કહીએ છીએ કોક તો જાગે, કોક તો જાગે. આ બધું આ ટીવીમાં આમ થઈ ગયું, દુનિયામાં આમ થઈ ગયું, સંસ્કૃતિ સમાજ બધામાં આમ થઈ ગયું. કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જ જો જાગે તું જ થાગે, તું જ જો જાગે તું જ થાગે. કોણ જાગશે, બીજું કોણ શું કામ જાગે. તમે તો જાગી ગયા ને, બાકીના ભલે સુતા રહ્યા, તમે ઊભા થાઓ, તમે આગળ નીકળો. મને બહુ આનંદ છે કે એટલીસ્ટ હું અહીં ઊભો તો બોલવા માટે એટલા માટે નહીં, પણ બેઠા બેઠા પણ તમે મારી સાથે આટલો સમય જાગતા રહ્યા અને તમે જાગી ગયા છો તો આપ આગળ પણ નીકળશો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.